જય હિન્દ જય ભારત મિત્રો બધા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે સર છેલ્લા છ મહિનાનું આવશે આ મેગા લેક્ચર કરંટ અફેર્સ ક્યારે આવશે તો થોડોક ડિલે થયો છે ડિલે થવા પાછળનું કારણ એક છે કે મારે તમને કરંટ અફેર્સ બહુ વ્યવસ્થિત અને કહેવાય કે ઓર્ગેનાઇઝ મેથડમાં આપવાનું જે છે પ્લાનિંગ બનાવી રહ્યો તમે તમને જોયું હશે અને જોયું હશે કે પંદર વિષયોનું કરંટ અફેર્સ એટલે આપણે કરંટ અફેર્સના જેટલા પણ મુદ્દાઓ છે એ દરેક મુદ્દાઓને આપણા સિલેબસના પંદર વિષયોના અનુરૂપ એનું વિભાજન કર્યું છે કે આ કરંટ અફેર્સ જે છે રમત ગમતનું કરંટ અફેર્સ અલગથી જેટલા પણ મહત્વપૂર્ણ દિવસો છે એ અલગ આપણું સંરક્ષણનું અલગ અંતરિક્ષનું અલગ

જે છે તમારો જે વિષય તમે જોઈ શકો જેમાં તમારી કહેવાય કે પકડ ઓછી હોય એમાં તમે વધુ ધ્યાન આપી શકો ચર્ચાને આગળ વધારું એ પહેલા આપણે ટાટ સેકન્ડરી માટે જે છે ઓફલાઈન જે છે કાર્યક્રમ લોન્ચ કર્યો છે એટલે આપણી ઓફલાઈન બેચ ચાર મે બે હજાર ત્રેવીસ થી લોન થઈ ગઈ છે એવા લોકો એવા વિદ્યાર્થી મિત્રો કે જે ખરેખર શિક્ષક બનવાનું સપનું જોયેલું છે અને સેકન્ડરીની અંદર શિક્ષક બનવાનું સપનું જોયું છે એમના માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે દિવસના ચૌદ થી પંદર કલાકની તમને તૈયારી અને એક મહિનાની અંદર કહેવાય કે તમારે સવારથી લઈને રાત સુધીનો તમારો કાર્યક્રમ જ્યાં સંપૂર્ણપણે તમારી સમક્ષ જે છે ફેકલ્ટી હાજર રહેશે તમારા પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેના લેક્ચર કન્ટિન્યુઅસલી ચાલશે સાથે સાથે ક્લાસમાં જ વાંચવાનું અને ક્લાસની અંદર તૈયારી કરવાની અને ટેસ્ટ આ બધું તમને મળી રહ્યું છે માત્ર ને માત્ર 9999 માં અને ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ તો ખરી જ વધુ માહિતી માટે તમે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક સાધી શકો છો અને જેમ બને એમ આ વહેલા એડમિશન લેજો કારણ કે માત્ર એક જ બેચ કરવાની છે સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું

તો એની લંબાઈ તમને દેખાતી હશે ભાઈ અહિયાં તેરસો ને ચુમ્માલીસ મીટર કેટલું છે તેરસો ને ચુમ્માલીસ મીટર છે નેક્સ્ટ બિંદુ પર નજર કરીએ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે યાદ રાખજો કોઈ રાજ્યનો પ્રોજેક્ટ એમાં મંજૂરી કેન્દ્ર સરકાર આપી રહ્યું છે અને આ કયા રાજ્યમાં તો કર્ણાટક રાજ્યની અંદર કઈ નદી પર જે છે તો માલાપ્રભા નદીના જે છે તટ પ્રદેશના જે છે એક ડેમ છે એના માટે મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય કર્ણાટક અને એની આજુબાજુના જે વિસ્તારો છે કર્ણાટકના જે વાત કરીશું તો એ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની અંદર જે છે પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પહોંચે એના માટે ઉદ્દેશ્ય છે ત્યાર પછી તમને ખ્યાલ હશે કે ભારત એક જાન્યુઆરી બે હાજર ત્રેવીસ થી વાસીનાર અરેન્જમેન્ટનું જે છે અધ્યક્ષપદ સંભાળી લીધું છે ભારત કયા વર્ષે આ સંસ્થામાં જોડાયું હતું તો સાહેબ ભારત બે હજાર સત્તર ની અંદર વાસેનાર અરેન્જમેન્ટ જે છે એના સભ્ય પદમાં સામેલ થયું હતું એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસ થી અધ્યક્ષ પદ જે છે ગ્રહણ કરી લીધું છે આની જે જાહેરાત છે એ છવ્વીસમું વાર્ષિક સત્ર જે છે એ બે બે હજાર બાવીસમાં વાત કરીએ તો ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનામાં યોજાય ઓસ્ટ્રિયા ઓસ્ટ્રેલિયાની ત્યાં જે છે આ જાહેરાત કરવામાં આવી હતી એ પણ ખાસ ધ્યાન રાખી લેજો ભારત બેત્તાલીસમાં નંબરનો સૌભાગી દેશ કયા વર્ષે બન્યો તો ડિસેમ્બર બે હજારને સત્તરમાં બન્યો હતો વાંસેનાર સમજૂતી જે છે એક બહુ પક્ષી લખ ઘણા બધા દેશોની સમજૂતી છે જે નિકાસ નિયંત્રણ કરતી સંસ્થા છે સાહેબ એ પરંપરાગત શસ્ત્રો છે અન્ય જે શસ્ત્રો છે એનો જે છે ઉપયોગ બહુ ખોટી રીતે ન થઈ જાય એના ઉપર નિયંત્રણ રાખતી એક સંસ્થા છે અસ્થિર સંચય એટલે કોઈ એક દેશ બહુ વધુ પડતા જે છે હથિયારો ભેગા ન કરી લે એના સંદર્ભમાં છે વાસેનાર સમજૂતીની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો ને માં ભારત ક્યારે બે હજાર સત્તર માં કુલ દેશો કેટલા છે સભ્ય દેશો બેતાલીસ અને ભારત કયા નંબરનું બન્યું હતું બેતાલીસ મુ એટલે કે અંતિમ સભ્ય ભારત બન્યું હતું સાહેબ આ બાબત ધ્યાન રાખવાની છે ત્યાર પછી છે વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર એક બ્રિજ બન્યો છે જેનું નામ છે સિયોમ બ્રિજ સાહેબ કયા રાજ્યની અંદર અરુણાચલ પ્રદેશની અંદર સરસ મજાનો મુદ્દો છે જેને આપણે નોંધી લઈશું તો આ આપણે જે છે વાસ્તવિક નિયંત્રણ રેખા એલએસી જે છે એ ત્યાંથી આપણા દેશને જોડવાની જે કવાયત છે એ બનાવવામાં આવી રહ્યો છે ત્યાર પછી જે છે કે ગોવાની અંદર જે છે એક ઇન્ટરનેશનલ એરપોર્ટ એટલે મોપા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ પર કરવામાં આવ્યું છે મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે છે એ નામ આપી દેવામાં આવ્યું તો આ પણ કરવામાં આવેલું છે તો આ એક સરસ મજાની માહિતી છે ત્યાર પછી એક બેલી સસ્પેન્શન બ્રિજ ની વાત છે આ બેલી સસ્પેન્શન બ્રિજ કઈ નદી પર પેલા તો ચેનાબ નદી પર કઈ નદી પર ભાઈ ચેનાબ નદી પર જે છે

અહીંયા તમે જોશો કે એમવી ગંગાવિલાસ ભારત દ્વારા સંચાલિત વિશ્વની સૌથી મોટી દરિયાઈ દરિયાઈ નહીં શું આવશે સાહેબ સાહેબ નદી નદી ક્રુઝ છે છે હાલમાં ભારતમાં ઓપરેશનલ સેવાઓ નથી ના તો બંને વિધાન કેવા છે ખોટા છે એટલે એક પણ વિધાન જે છે સાચું નથી વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ ધ્યાનથી સાંભળજો ગંગા વિલાસ જે છે એ વારાણસી થી સફર શરૂ કરી પછી બાંગ્લાદેશમાં ફરીને આસામના ડિબ્રુગઢ જે છે ત્યાં પોતાની મુસાફરી એને પૂર્ણ કરી અને આ દરમિયાન નદી પ્રણાલીઓને પાર કરી સાહેબ દરિયામાં તો જહાજો ફરતા જોયા છે પણ નદીમાં જે છે આવા જહાજ ફરતા જોવા મળવાનો એક લાહો અનક છે સાહેબ તો આ ધ્યાન રાખજો બાંગ્લા વાત કરીએ વારાણસીથી શરૂઆત થઈ બાંગ્લાદેશ સુધી પહોંચ્યું ને ત્યાંથી પાછું આસામના ડિબ્રુગઢ એટલે કે ભાઈ

અલગ અલગ નદી પ્રણાલીઓને પાર કરીને જે છે જહાજો અત્યારે હાલ કાર્યરત છે જ્યારે રાષ્ટ્રીય જળમાર્ગ બે ની વાત કરીશું ભાઈ તો એમાં પણ ક્રૂઝ ક્રૂઝ ચળવળ પણ જે છે ધીરે ધીરે આગળ વધી રહી છે હવે રાષ્ટ્રીય જળમાર્ગની જ્યારે વાત આવી છે મિત્રો તો અહીંયા જે છે આપણા નેશનલ વોટર વેસ કહેવામાં આવે છે રાષ્ટ્રીય જળમાર્ગ નેશનલ વોટર વેસ વન જેને શું કહે નેશનલ વેટર વોટર વેસ વન નેશનલ વોટર વેસ ટુ અને નેશનલ વોટર વેસ થ્રી કદાચ તમે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પણ આ પ્રશ્ન જોયા હતા ને તમને અંદાજો આવી ચૂક્યો હશે કે હા સાહેબ આ ટોપિકના કારણે જે છે આ પ્રશ્નો પૂછાય છે રાષ્ટ્રીય જળમાર્ગ વન ની વાત કરીશું તો ગંગા નદીમાં કઈ છે ભાઈ

ભણાવેલું હોય તો જરા કોમેન્ટ જણાવો પરાક્રમ દિવસ જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણીની શરૂઆત પણ ક્યારથી થાય છે પરાક્રમ દિવસ પર અને આ જ દિવસ પર જે છે આપણા પરમવીર ચક્ર સન્માનિત વીર યોદ્ધાઓ જે છે એમને જે છે એ સન્માનિત કરવામાં આવ્યા છે

અને પ્રથમ પરમવીર ચક્ર વિજેતા પરીક્ષામાં પૂછે તો મેજર સોમનાથ શર્મા આ નામ આપણે યાદ રાખવાનું છે ત્રણ નવેમ્બર ઓગણીસો માં શ્રીનગર વિમાન મથક પાસે પાકિસ્તાનની જે ઘુસણખોળી જે છે પાકિસ્તાનીઓ જે પૂછી પહોંચી ગયા હતા જમ્મુ કાશ્મીરની અંદર એમને પાછા ખદેડી મૂકવામાં એમનો બહુ જ મોટો હાથ હતો અને એમના કારણે પાકિસ્તાનીઓને હાર થવી પડી અને હાર સહન કરવી પડી અને આ જે છે જંગ દરમિયાન તેઓ શહીદ થયા હતા તેમની બહાદુરી અને બલિદાન માટે એમને મરણો ઉપરાંત જે છે પરમવીર ચક્રથી ચક્રિત કરવામાં આવ્યા હતા ત્યાર પછી દિલ મોરનો નારો તો બધાને ખબર જ હશે કેપ્ટન વિક્રમ નામ નામ પર એક દ્વીપનું રાખવામાં આવ્યું છે આવી રીતે એકવીસ ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવામાં આવ્યું છે ત્યાર પછી ઓડિશાના ગંજમ પોલીસ જિલ્લાની અંદર ગંજમ જિલ્લાની અંદર એક પોલીસ સ્ટેશન છે જેનું નામ છે આસ્કા પોલીસ સ્ટેશન એને વર્ષ બે હજાર બાવીસ માટે આપણા દેશના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો ખિતાબ આપવામાં આવ્યો છે એ યાદ રાખી લેજો આજ ગંજમ જિલ્લાની અંદર ગંગાપુર પોલીસ સ્ટેશન છે સાહેબ એને જે છે બીજા નંબરનો શ્રેષ્ઠ પોલીસ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો છે એટલે કે પહેલો અને બીજો નંબર બંને ઓડિશા રાજ્યના અને ઓડિશા રાજ્યનો એક જ જિલ્લો એટલે કે ગંજમ જિલ્લાના બંને પોલીસ સ્ટેશનને પ્રાપ્ત થયો છે ત્યાર પછી જે છે ત્રીજા નંબરે ઉત્તરાખંડની અંદર ચંપાવત જિલ્લાની અંદર આવેલું બનબાસા પોલીસ સ્ટેશન છે છે ત્રીજા નંબરનું રેન્કિંગ આપવામાં આવ્યું ગૃહ મંત્રાલય દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે ભારતનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન પૂછે તો કયા શહેરમાં સાહેબ તો પુણે શહેરની અંદર પણ આમ પૂછે કે ભારતની જે છે પ્રથમ વોટર મેટ્રો પૂછી લે તમને વોટર મેટ્રો પૂછે તો સાહેબ જવાબ આવશે કોચી પણ સાથે સાથે તમને એમ પૂછી લે કે આપડા દેશની જે છે પ્રથમ અંડર વોટર અંડર વોટર જે છે મેટ્રો ટ્રેન જો પૂછી લે તો યાદ રાખજો કલકત્તા શહેર જવાબ આવશે પરંતુ એમ પૂછી લે કે સાહેબ મેટ્રો નોલેજ સેન્ટર આપડા દેશનું સૌપ્રથમ મેટ્રો નોલેજ સેન્ટર સૌપ્રથમ તો યાદ રાખજો નવી દિલ્હી તો આ એક જ ટોપિક અને આ એક જ ટોપિક સાથે સંકળાયેલા ઘણા બધા બિંદુઓને જરા નોંધ કરી લેજો નોટબુકની અંદર તો આ પણ એક સરસ મજાની માહિતી છે એને ધ્યાન રાખી લેજો આ સરસ મજાના મુદ્દાઓના સંદર્ભમાં ત્યાર પછી મુકેશ અંબાણી જે છે એમણે વિશ્વમાં એક રેકોર્ડ બનાવ્યો છે આમની માલિકીની જે છે ટીમ છે તમને ખ્યાલ હશે IPL ની અંદર જેનું નામ છે મુંબઈ ઇન્ડિયન્સ સૌથી સફળ ટીમ છે સાહેબ

એ પહેલા હતા હવે આ પહેલા નંબર પર પહોંચી ચૂક્યા છે ત્યાર પછી કયા રાજ્યના તેજપુર એર ફોર્સ સ્ટેશન ખાતે સુખોઈ થર્ટી એમ કે આઈ ફાઈટર એરક્રાફ્ટમાં જે છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉડાન ભરી હતી આ જે છે આવેલું છે આસામ રાજ્યની અંદર ક્યાં આવેલું છે અહીંયા જે છે સુખોઈ થર્ટી એમ કે આઈ ઉડાન ભરી સાહેબ આ રશિયા દ્વારા વિકસિત બે સીટર ફાઇટર એરક્રાફ્ટ છે ભારતમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા એને તૈયાર કરવામાં આવી રહ્યો છે આના પહેલાં જે છે યાદ રાખજો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ બીજા મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે જેમણે સુખોઈ થર્ટી એમ કેઆઈ એરક્રાફ્ટની અંદર ઉડાન ભરી હોય આના પહેલાં કોણ હતા તો પ્રતિભા પાટીલજી હતા આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા સાહેબ એમણે પણ સાહેબ જે છે જ્યારે ઉડાન ભરી ત્યારે એમણે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા હતા પહેલો વર્લ્ડ રેકોર્ડ એટલે કે સુખોઈમાં ઉડાણ ભરનારા પણ છે સૌથી વૃદ્ધ મહિલાનો પણ ખિતાબ તેમના નામ પર આવી ગયું આ બંને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ની અંદર નામ નોંધાવેલા છે પ્રતિભા પાટીલ પહેલા જે છે વાત કરીએ સૌ પ્રથમ રાષ્ટ્રપતિ જેમણે ઉડાણ ભરી હોય

ઉડાવનાર અદ્યતન ફાઇટર જે સુખો જે છે આ પહેલા જે છે પ્રથમ મહિલા પણ પણ બન્યા હતા સાહેબ એ કેટલીક બાબતો છે જે યાદ રાખીશું આ ઉપરાંત રાષ્ટ્રપતિ હવે આસામમાં પહોંચી ગયા તો ભાઈ પ્રોજેક્ટ જે છે હાથીને ને ત્રીસ વર્ષ પૂર્ણ થવા પર એમણે આસામમાં કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે ત્યાં ગજ ઉત્સવ બે હાજર ત્રેવીસ નું ઉદઘાટન કર્યું હતું કંચનજંગા અભિયાનની પણ શરૂઆત કરી અને ગુવાટી હાઈકોર્ટના પંચોતેર વર્ષ પણ હાલમાં પૂર્ણ થયા છે સર ભારતીય ચૂંટણી પંચમાં જે જાહેરાત કરવામાં આવી તમને ખ્યાલ હશે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ અમુક જે છે પાર્ટીઓ જોડેથી અમુક પક્ષો જોડેથી રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છીનવી લીધો અને એક પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપ્યો છે એના સંદર્ભમાં વાત કરીશું તો હવે આમ આદમી પાર્ટી જે છે રાજકીય પક્ષ નહીં પરંતુ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા આ ત્રણેય પાર્ટી જે છે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ખતમ કરવામાં આવ્યો અને આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે ભાઈ તો ચૂંટણી પંચ જે છે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પ્રદાન કર્યો છે સાથે સાથે ત્રણ પાર્ટીઓનો દરજ્જો લઈ લીધો છે જો આમ આદમી પહેલા આપણા દેશની અંદર કુલ નેશનલ પાર્ટી કેટલી હતી સાહેબ તો આઠ હતી એમાંથી છે રાષ્ટ્રીય પક્ષ જે છે નેશનલ પાર્ટી કેટલી છે તો સાહેબ છ છે આ યાદ રાખી લેવાનું છે આની અંદર અને હવે જે છે ઘણી બધી બીજી ચર્ચા જે મારે કરવી છે એક તો આ છ પક્ષ છે ભારતીય જનતા પાર્ટી છે બહુજન સમાજ પાર્ટી છે કેટલી છે ભાઈ છ નેશનલ પાર્ટીઓ છે ચૂંટણી પંચના મતે જો કોઈ પક્ષને રાષ્ટ્રીય પક્ષ તરીકે ઓળખ મળે તો કેવી રીતે પ્રાપ્ત થાય છે ત્રણ પ્રકારની કંડિશનો છે પહેલી કન્ડિશન

ટોટલ ત્રણ કંડિશન છે ત્રણ માંથી કોઈ પણ એક સેટિસાઈડ થાય તો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવે છે એ છેલ્લી લોકસભા અથવા વિધાનસભાની ચૂંટણીની અંદર ચાર કે તેથી વધુ રાજ્યની અંદર જેટલા પણ માન્ય વોટ પડ્યા છે એના ઓછામાં ઓછા છ ટકા મત મેળવે છે અને છેલ્લી ચૂંટણીમાં તેના ઓછામાં ઓછા ચાર સાંસદો જે છે ચૂંટાવી આવ્યા હોય તો એને શું ગણવામાં આવે છે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો આપવામાં આવે છે ત્રીજી કન્ડિશન જો તે ઓછામાં ઓછા ત્રણ રાજ્યોમાં કુલ જેટલી સીટો છે લોકસભાની એની ઓછામાં ઓછા બે ટકા બેઠકો જેટમી જીતી લે જો ત્રણ રાજ્યની વાત કરીશું ભાઈ દસ દસ અને દસ ટોટલ થઈ ગઈ ત્રીસ આના બે ટકા તમે કરો એટલે કે આટલી સીટો મળી ગઈ તો પણ એ રાષ્ટ્રીય પક્ષ કહેવામાં આવે છે આપી દેવામાં આવે છે હવે કોઈ પણ પાર્ટી જ્યારે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળે છે તો પહેલા તો એને જે સ્ટાર કેમ્પેનર એટલે સ્ટાર પ્રચારકો જે છે વીસ ના બદલે ચાલીસ રાખવાની મંજૂરી પ્રાપ્ત થાય છે આ સ્ટાર પ્રચારકોનો ખર્ચો ઉમેદવારના ખર્ચામાં ગણવામાં નથી આવતો પાર્ટીના ખર્ચામાં ગણવામાં આવે છે પાર્ટીને નવી દિલ્હીની અંદર જે છે સબસિડીના ભાવે પોતાનું હેડક્વાર્ટર બનાવવા માટે જે છે બંગલો મળે છે આ ઉપરાંત ઓલ ઇન્ડિયા રેડિયો પર એમને એક સ્પેશિયલ સ્લોટ પ્રાપ્ત થાય છે પછી જે પાર્ટીના જે ઉમેદવારો છે એનું ચિહ્ન જે છે સ્થાયી થઈ જાય ફિક્સ થઈ જાય છે જે પ્રસ્તાવકની વાત આવે છે

જો વિધાનસભા હશે તો બે બેઠકો લોકસભા હશે તો એક સીટ છે રાજ્યમાંથી દરેક પચીસ લોકસભા બેઠકો એક અથવા તેને સમકક્ષ અપૂર્ણાંક ગણી શકાય અને છેલ્લી લોકસભા અથવા છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં આખા રાજ્યમાંથી

એમાંથી ટોટલ જે છે વાત કરીશું કે ભાઈ આપણું ભારતનું એકમાત્ર શહેર છે કયા નંબર પર છે ઓગણીસમા નંબર પર અને કયું શહેર છે સાહેબ તો મુંબઈ શહેરનું જે છે આની અંદર નામ આપવામાં આવ્યું છે ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગ ને બીજું સ્થાન મળ્યું છે પણ જર્મનીની વાત કરીશું તો જર્મનીનું જે બર્લિન છે એ પહેલા નંબર પર રહ્યું છે આને નોંધી લેવાનું છે ત્યાર પછી કયા દેશના લોકોએ આપણા શ્રી

ત્યાર પછી અમેરિકા જે છે એમણે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની અંદર એમના સેનેટની અંદર એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો એક પ્રસ્તાવ પ્રસારિત કરવામાં આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે અરુણાચલ પ્રદેશ જે છે એ ભારતનો અભિન્ન અંગ છે અને ચીન અને ભારતની વચ્ચે જે છે એ સીમા જે છે સરહદ નક્કી કરે શું કરે છે ભાઈ સરહદ જે છે એ નક્કી કરે છે ભારતીય સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડતાને જે છે સમર્થન આપવામાં આવ્યું સાહેબ ત્યાર પછી જે છે મેક જે છે આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે પણ સ્વીકાર કરવામાં આવ્યો છે તો અહીંયા તમે અલગ અલગ જે જોઈ શકો છો આની અંદર કે ચીન છે સેન્ટ્રલ સેક્ટર છે વેસ્ટર્ન સેક્ટર છે ઇસ્ટર્ન સેક્ટર છે અહીંયા છે અરુણાચલ પ્રદેશની ઉપર એ છે આપણું મેકમોહ લાઇન જે છે એને આંતરરાષ્ટ્રીય સીમા નક્કી કરી દે એટલે કે સેનેટ અંદર પસાર કરવામાં આવ્યો છે ડેલી કરંટ અફેર્સમાં બહુ ડિટેલમાં આપણે ચર્ચા કરેલી છે

કે પ્રાચીન મંદિરો છે ભાઈ મયુરભંજની અંદર આ ઉપરાંત નૃત્ય તમને બધાને ખબર હશે આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ આનો ની અંદર લદ્દાખના હેનલે ગામની વાત કરે છે જ્યાં દેશનું પહેલું ડાર્ક સ્કાય રિઝર્વ અથવા નાઇટ સેન્ચ્યુરી જે છે બનાવવામાં આવેલી છે અને આ મેગેઝિન એમ કહી રહ્યું છે કે ભાઈ જો તમારે વિશ્વના પચાસ સ્થળોની મુલાકાત લેવી હોય

એ અત્યાર સુધી એટલે કે જાન્યુઆરી બે હજાર ત્રેવીસ પહેલા આ ગોરખપુર રેલવે સ્ટેશન હતું ભાઈ એનું પ્લેટફોર્મ હતું સાહેબ પરંતુ હવે હુબરી રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ થઈ ચૂક્યું છે આ ઉત્તર પ્રદેશમાં આવેલું છે તેરસો ને મીટર લાંબુ છે અને કોલમ જંકશન જે છે કેરળ રાજ્યની અંદર અગિયારસો એસી પોઈન્ટ પાંચ મીટર જે છે તો આ ધ્યાન રાખી લેજો ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં જોડકા પૂછવાનું કે તો આપણને જવાબ આવડવો જોઈએ ત્યાર પછી એક ચર્ચાનો વિષય હતો રાષ્ટ્રીય લેવલ પર કે બાળકોને ભણાવશે કોણ જાદુઈ પિટારા અહીંયા તમને દેખાઈ રહ્યા છે કે એવું સરસ મજાનો જાદુઈ પિટારા ખુલી રહ્યો છે તો નવી જે છે શિક્ષણ નીતિ આવી ચૂકી છે નવી શિક્ષણ નીતિના ઉપલક્ષની અંદર કેન્દ્રીય શિક્ષણ મંત્રી કોણ છે ડોક્ટર ધર્મેન્દ્ર પ્રધાનજી છે એમણે નવી દિલ્હીમાં બાલ વાટિકા એક બે અને ત્રણ અને વર્ગ એક અને બે માટે એનસીઆરટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું કોના દ્વારા એનસીઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલા જાદુ પીટારા શીર્ષકનો જે છે અભ્યાસક્રમ આ એક અભ્યાસક્રમ છે જેમાં બાળકને નવી શિક્ષણ નીતિના અનુસાર જે છે રમતા રમતા જે જે છે 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 આનંદ લે એ પ્રકારની અંદર અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો અને એને નામ આપવામાં આવ્યું છે ખેલ ખિલોના એટલે કે એક્ટિવિટી દ્વારા જે છે બાળકોને ભણાવવાનો એક અદભુત પ્રયાસ આની અંદર શરૂ રહ્યો છે પાયલોટ પ્રોજેક્ટ જે છે પાંચ કેન્દ્રીય શાળાઓની અંદર પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે પછી ધીરે ધીરે જે છે આગામી તમામ શૈક્ષણિક સત્રની અંદર સમાવેશ કરવામાં આવશે જેમાંથી જાદુઈ પિટારા જે છે ત્રણ થી આઠ વર્ષના બાળકો માટેનો અભ્યાસક્રમ છે ભાઈ અને નોંધી લેજો ખાસ કરીને તો આ એક સરસ મજાની માહિતી છે ત્યાર પછી ગાયની એક નવી ઓલાદનું નામ યાદ રાખજો શું છે ભાઈ ડગરી શું છે આણંદ કૃષિ યુનિવર્સિટીની વાત કરીશું એમને જે છે ડગરીને રાષ્ટ્રીય પશુ આનુવંશિક સંસાધન બ્યુરો દ્વારા પ્રમાણપત્ર પ્રાપ્ત થઈ ચૂક્યું છે

ઓરંગાબાદ જે છે હવે છત્રપતિ સંભાજીનગર તરીકે ઓળખાશે અને ઉસ્માનાબાદ જે છે એ ધારાશિવ તરીકે જે છે ઓળખાશે તો આ બંનેના બદલાયેલા નામ જે છે એક વખત ફોકસમાં લઈ લેજો આની અંદર તો અલગ અલગ જે છે નામો બદલાયેલા છે યુઆઈડીઆઈ ની વાત કરીએ સો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે આપણો આધાર કાર્ડ બનાવે છે એણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એક ચેટબોટ લોન્ચ કર્યું છે એ ચેટબોટ નું નામ યાદ રાખજો આધાર મિત્ર શું છે

તો જવાબ આપણો ગુજરાત આવશે પછી પૂછી લે કે મંત્રાલયની અંદર મહારાષ્ટ્ર રાજ્ય જે છે તમને બધાને ખબર છે એક મે ઓગણીસો ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર આમ બે અલગ અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યા એમાંથી ગુજરાત રાજ્ય તો પોતાનું જય જય ગરવી ગુજરાત આપણે ગાન ગાઈએ છીએ જે આપણે રાજ્ય ગીત જે છે ડિક્લેર કર્યું પણ મહારાષ્ટ્ર રાજ્યએ 2023 માં પોતાનું રાજ્ય ગીત ડિક્લેર કર્યું છે સત્તાવાર પ્રસંગોએ જે છે એમનું રાજ્ય ગીત વગાડવામાં આવશે એની અંદર જે છે જય જય મહારાષ્ટ્ર માજા યાદ રાખજો આઠ ગીતના બોલ છે એને સ્વીકારવામાં આવશે પરંતુ જય જય ગરવી ગુજરાત એટલે ગુજરાતનું છે સાહેબ એ ગુજરાતી કવિ નર્મદા શંકર દવે દ્વારા 1873 માં લખાયેલ એક કવિતા છે ગુજરાત સરકારના તમામ સમારોહની અંદર એને વગાડવામાં આવે છે ત્યાં જય જય ગરવી ગુજરાત ગુજરાતને આપણું રાજ્ય ગીત જે છે બનાવવામાં આવ્યું છે સત્તાવાર તો આ કેટલીક બાબતો છે ત્યાર પછી જે છે હાલમાં બેંગલુરુ ખાતે બેંગલુરુ એટલે કે સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કહીએ છીએ જેને આ ઉપરાંત સ્પેસ સિટી પણ આપણે કહીએ છીએ એને જ્યાં ઈસરોનું હેડ ક્વાર્ટર પણ આવેલું છે ત્યાં ભારત ઉર્જા સપ્તાહનો આરંભ થયો હતો પ્રધાનમંત્રી મોદી સાહેબના હસ્તે એનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સાહેબ ઇન્ડિયા એનર્જી સપ્તાહ બહુ જ મહત્વપૂર્ણ જે છે આ ઇવેન્ટ હતી એનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું તો ત્યાર પછી કર્ણાટકના બેંગલુરની અંદર જે છે એમણે ખાસ કરીને જે છે ઈ ટ્વેન્ટી ઇંધણનો શુભારંભ કરાવ્યો સાહેબ અગિયાર રાજ્યોના કેન્દ્ર અગિયાર રાજ્ય અને યુનિયન ટેરિટરીના

તમને જે છે ઇથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલ જોવા મળશે એવું લક્ષ્ય સરકારે જે છે આની અંદર જે છે નિર્ધારિત કર્યું છે. प्रधानमंत्री આ ઉપરાંત અનબોટલ પહેલની શરૂઆત કરી આ અનબોટલ પહેલ કોની છે તો ઇન્ડિયન ઓઇલની છે. ઇન્ડિયન ઓઇલે શું કર્યું છે સાહેબ કહેને તો રિસાયકલ પોલિએસ્ટર અને કપાસમાંથી જે છે ગણવેશ તૈયાર કર્યો છે એટલે કે કહેવાનો મતલબ છે કે તમારી પાસે રહેલી જે વપરાયેલી બોટલો અઠ્યાવીસ વપરાયેલી બોટલોનો ઉપયોગ કરીને એમણે સંપૂર્ણ એક ગણવેશ તૈયાર કર્યો છે પેટ્રોલ પંપની અંદર ગણવેશ જે છે એ કેવું હશે ભાઈ વેસ્ટમાંથી બેસ્ટમાં બનેલું હશે આ ઉપરાંત વાત કરીશું ભાઈ તો ઇન્ડોર સોલર કુકિંગ અત્યાર સુધી સોલર કુકિંગ આપણે શબ્દ સાંભળ્યો તો પણ એ કેવું હતું બહાર મૂકવું પડતું હતું પણ ક્યારે સાંભળ્યું કે સોલર કુકરનો મોડલ એટલે કે તમે જ્યારે હોય ત્યારે પણ ઉપયોગ કરી શકો અને સોલર સન ન હોય એટલે કે સૂર્યના ઉર્જે ના હોય તો એના સિવાય પણ આનો તમે ઘરમાં યુઝ કરી શકો તો એના માટે જે છે આ અદ્ભુત બનાવવામાં આવ્યું છે તો ઇન્ડોર સોલર કુકિંગ સિસ્ટમ છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો આ છે આપણા રાષ્ટ્રીય કરંટ અફેર્સ

અને વિશ્વનો બીજો દેશ બન્યો છે તો સાહેબ અહીંયા જવાબ આવશે એશિયાનો પહેલો અને વિશ્વનો જે છે બીજો દેશ જે બન્યો છે એ બન્યો છે ચીન જ બન્યો છે એટલે કે વિશ્વનો પહેલો પરીક્ષામાં પૂછી લે આપણને કે વિશ્વનો પહેલા નંબરનો દેશ કયો તો જવાબ આવશે જર્મની વિશ્વનો બીજા નંબરનો કયો તો ચીન એશિયાનો પહેલા નંબરનો કયો તો ચીન જે છે જવાબ આની અંદર આવશે અને જરા નોંધ કરી લેજો તો હાઇડ્રોજન સંચાલિત ટ્રેનો અને આ ઉપરાંત જે છે હાઇડ્રોજન ફ્યુઅલ થી આપણા દેશની અંદર જે ટ્રેનો દોરશે એ વંદે મેટ્રો ટ્રેન જે છે નામ આપવામાં આવેલું છે આપણા દેશની અંદર ત્યાર પછી વાત કરીશું કે જાન્યુઆરી 2023 માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ યુએનએસસી કોને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે

પ્રતિબંધ લગાવતી સમિતિ છે વૈશ્વિક આતંકવાદી ડિક્લેર કરે છે આ ઉપરાંત આટલી પણ બાબત આપણને ખબર હોવી જોઈએ કે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ એના કુલ સભ્યો કેટલા સાહેબ તો પંદર એને પણ બે ભાગમાં આપણે વિભાજન કરીએ છીએ સાહેબ પાંચ વત્તા દસ ની અંદર પાંચ કેવા સભ્યો છે સાહેબ તો કાયમી સભ્યો છે સાહેબ કેવા સભ્યો છે કાયમી સભ્યો છે દસ કેવા છે સાહેબ તો આને બિન કાયમી સભ્યો કહેવામાં આવે છે ભાઈ એટલે કે આમને જે છે ઇલેક્શન દ્વારા ચૂંટીને લાવવા પડશે તો દર વર્ષે કેટલા દર વર્ષે જે છે પાંચ સભ્યોની ચૂંટણી થાય છે ભાઈ કેટલા પાંચ સભ્યોની સભ્યોનો કાર્યકાળ તમને પૂછી લે કે સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે આની અંદર તો યાદ રાખજો બે વર્ષનો કાર્યકાળ હોય છે બે હજાર માં જ આપણો કાર્યકાળ પૂર્ણ થયો છે ચલો પાંચ કાયમી સભ્યો અંદર સાહેબ એક છે રશિયા એક છે યુએસએ એક છે ચીન અને એક છે ફ્રાન્સ આ ચાર દેશોના નામ તો મેં તમને કહી દીધા છે

આપણા એક મુખ્ય અતિથિ હોય છે આ વખતે મુખ્ય અતિથિ કોણ હતા સાહેબ તો ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દે ફતેર અબ્દેલ ફતા અલ સિસી જે છે એ શું હતા ભાઈ તો એ જે છે આપણા મુખ્ય અતિથિ હતા સાહેબ ત્યાર પછી એક સરસ મજાની માવિત વાત છે કે ન્યુઝીલેન્ડની અંદર જે છે નવા વડાપ્રધાન આવી ચૂક્યા છે ક્રિપ્સ હેપકિન્સ જે છે એ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ આ બંનેની જે છે બેવડી નાગરિકતા ધરાવે છે

અને એમના નામ પર આ રેકોર્ડ છે આમના પછી આ ક્રિસ ફિફ્ટીન્સ આવ્યા છે એટલા માટે એ ખૂબ મહત્વપૂર્ણ છે એને ધ્યાન રાખી લેજો ભાઈ તો અહીંયા નેપાળના નવા વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડજી બનેલા છે આયર્લેન્ડના નવા વડાપ્રધાન ભારતીય મૂડના ભારતીય મૂળના લિયો વરાડકર જે છે બીજી મુદત માટે બનેલા છે પેરુની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ દીના બોલ્યુ છે મલેશિયાના નવા વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ છે

જે કહેવાય કે સત્ર યોજાય છે એ સત્રની કોઈ અધ્યક્ષતા કરે છે તો આ વખતે સંયુક્ત રાષ્ટ્રના સિત્યોતેર સત્રના અધ્યક્ષ કોણ છે તો ભાઈ સભા કોરોસી છે કોણ છે સભા કોરોસી છે અને આ પહેલી વખત અધ્યક્ષ બન્યા પછી પહેલી વખત કોઈ વિદેશી યાત્રા પર ગયા અને ભારત ખાતે આવ્યા હતા સાહેબ અને એટલા માટે જે છે એ આપણી પરીક્ષા માટે મહત્વપૂર્ણ થઈ જાય છે ભારતની વાત કરીશું તો સંયુક્ત રાષ્ટ્રના

ભારત છેલ્લે આ કમિશનમાં બે હજાર ચાર માં જે છે એ બન્યું હતું સભ્ય અને હવે ફરીથી બન્યું છે આની અંદર ત્યાર પછી અમેરિકાના પહેલા એવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એવા રાષ્ટ્રપતિ બની ગયા કે પૂર્વ રાષ્ટ્રપતિ જેની સામે કોર્ટમાં કોઈ ફોજદારી કેસ કોર્ટ કેસ નો ટ્રાયલ જે છે ટ્રાયલ જે છે ચલાવવામાં આવ્યો હોય એવા અમેરિકાના એકમાત્ર રાષ્ટ્રપતિ બની ચૂકેલા છે ભાઈ આ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કયા બે દેશોને જે છે એ મલેરિયા મુક્ત દેશો જાહેર કરવામાં આવ્યા છે તો એક છે અજરબેજાન અને બીજા છે તજાકિસ્તાન એટલે તાજિકિસ્તાન અને અજરબેજાન અજર તજા શું છે આજા તાજા શું છે આજા તાજા યાદ રાખી લેજો આની અંદર તો મલેરિયા મુક્ત જે છે ડિક્લેર કરવામાં આવ્યા છે આની અંદર ફિનલેન્ડ જે છે નાટોનું એકત્રીસમું સભ્ય બની ચૂક્યું છે ફિનલેન્ડ

અહીંયા સ્વીડન અહીંયા નોર્વે તમને દેખાઈ રહ્યું છે પણ અહીંયા જોવાની વાત છે કે નાટો નું એવું સભ્ય બની ચૂક્યું છે જે સૌથી લાંબી સરહદ ધરાવતું હોય રશિયા જોડે શું છે રશિયા જોડે લાંબી સરહદ ધરાવતું દેશ બની ચૂક્યો છે ભાઈ હવે ફિનલેન્ડ નો એકત્રીસમો સભ્ય દેશ છે તો આ ન્યુ બોર્ડર હવે આ નવી પહેલા માત્રને માત્ર ઇસ્ટોનિયા લાટવિયા લિથુનિયા અને અહીંયા તમને દેખાય છે ભાઈ અહીંયા જે છે પોલેન્ડ આ જે છે એ રશિયાની સરહદ સાથે જોડાયેલા હતા પરંતુ હવે ફિનલેન્ડ આવી ચૂક્યો છે તો એક નવી બોર્ડર જે છે હવે તૈયાર થઈ ચૂકી છે શું છે નવી બોર્ડર જે છે એ તૈયાર થઈ ચૂકી છે હવે કહી શકાય એટલે નવી બોર્ડર તો હતી જ પણ હવે નાટો સાથેની બોર્ડર જે છે બની ચૂકી છે એવું આપણે ગણી શકીએ નાટોનું પૂરું નામ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ટ્રેસન સ્થાપના ક્યારે થઈ ચાર એપ્રિલ 1949 ના રોજ કઈ સંધિના આધારે તો વોશિંગ્ટન સંધિના આધારે સાહેબ કયા મુખ્ય મથક બ્રઝેલ્સ બેલ્જિયમ ખાતે આવેલું છે કઈ જગ્યાએ બ્રઝેલ્સ બેલ્જિયમ ખાતે આવેલું છે સ્થાપક સભ્યો કેટલા હતા તો 12 સ્થાપક સભ્યો હતા કેટલા ભાઈ 12 સ્થાપક સભ્યો હતા સાહેબ ગ્રીસ અને તુર્કી ક્યારે જોડાયા 1952 ની અંદર જોડાયા એકમાત્ર મુસ્લિમ દેશ જે નાટો સભ્ય છે તો જવાબ આવશે તુર્કી એકમાત્ર જે છે મુસ્લિમ સભ્ય દેશ છે આની અંદર ટોટલ સભ્યો કેટલા છે સાહેબ તો 31 થઈ ચૂક્યા છે નાટોની કલમ 5 શું કહે છે

ઇジપ્ત જે છે સત્તાવાર સભ્ય બની ચૂક્યો છે આની અંદર ભાઈ ન્યુ ડેવલપમેન્ટ બેંક જેને બ્રિક્સ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે ભાઈ તો આ એક સરસ મજાની માહિતી છે એનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે સાંગાઈ ચીન ખાતે આવેલું છે બ્રિક્સ બેંકની સ્થાપના માટે 2014 માં એક સંધિ મૂકવામાં આવી એના પર હસ્તાક્ષર થયા અને સંધિ 2015 થી અસ્તિત્વમાં આવી સાહેબ અહીંયા તો આ એક સરસ મજાની માહિતી સાથે ત્યાર પછી તમને ખ્યાલ હશે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ બહુ ચર્ચામાં રહી એને રશિયાના રાષ્ટ્રપતિ અને માનવ અધિકાર આયોગના એમના જે છે કહેવાય કે કાર્યકર્તા જે છે એમને જે છે ધરપકડ વોરંટ જાહેર કર્યું અને આખા વિશ્વની અંદર આ ચર્ચાનો વિષય બની ગયો સાહેબ કરીને તો આ જે છે આક્રમણની શરૂઆત બે ફેબ્રુઆરી બે થી કરી છે યુક્રેન પર જે હુમલો કર્યો છે એના અપરાધી ગણવામાં આવી રહ્યા છે બે વ્યક્તિઓ એટલે કે મારિયા એલેક્સેવેના જે છે એમના વિરુદ્ધ કરવામાં આવ્યું છે જે રશિયન ફેડરેશનમાં ચિલ્ડ્રન રાઇટ્સ માટેના રાષ્ટ્રપતિ કમિશનર છે અને રશિયાની અંદર એમને જે છે તેમના મીડિયા દ્વારા મધર રશિયા તરીકે પણ ઓળખવામાં આવે છે પણ આમના વિરુદ્ધ પણ અલગ અલગ પ્રકારનો આરોપો મૂક્યા છે આ વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ છે ભાઈ આઈસીસી એટલે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ જે છે કોર્ટ ચાર પ્રકારના કેસોની સુનાવણી કરે છે નરસંહારના ગુનાઓ માનવતા વિરુદ્ધના ગુનાઓ

નદી એને જે છે નિર્ણય લેવા માટે સંયુક્ત રાષ્ટ્રના સમર્થનની પણ જરૂરિયાત રહેતી નદી ધ રોમ સ્ટેચ્યુટ ધારો આ જે છે આની સ્થાપના રોમ સ્ટેચ્યુટ ધારા અંતર્ગત કરવામાં આવેલી છે એટલે સંધિ છે સાહેબ હવે ધ્યાન રાખજો ભાઈ આ રોમ સ્ટેચ્યુટ ધારાની અંદર ભારત હોય અમેરિકા હોય કે ચીન હોય આ કાનૂનના પક્ષકાર નથી એટલે કે આપણે આ સંધિ પર હસ્તાક્ષર કરેલો નથી કોણે કોણે નથી કરેલો ભારત અમેરિકા અને ચીન આ લોકોએ કાનૂની પક્ષકાર નથી એ યાદ રાખી લેવાનું છે ત્યાર પછી બિમસ્ટેક એનર્જી સેન્ટર ની સ્થાપના કઈ જગ્યાએ તો બેંગલુરુ ખાતે કરવામાં આવશે અને ગવર્નિંગ બોર્ડ ની પહેલી બેઠક એ પણ બેંગલુરુ ખાતે યોજાય બિમસ્ટેક એનર્જી સેન્ટર ની સ્થાપના પણ બેંગલુરુ ખાતે કરવામાં આવશે તમામ બિમસ્ટેક ના જે દેશો છે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ના એ બધા આની અંદર જે છે જોડાયા છે અને અહીંયા જે પ્રસ્તાવ મૂકવામાં આવે છે પ્રસ્તાવથી જે છે આ આગળ વધે છે આની અંદર

જે સ્ટાર્ટ વન જે છે ઓગણીસો એકાણુંમાં અમેરિકા અને યુએસએસઆર વચ્ચે કરવામાં આવી હતી ઓગણીસો ચોરાણુંમાં અમલમાં આવી હતી નવી સ્ટાર્ટ સંધિ બે હજાર દસમાં પ્રાગમાં હસ્તાક્ષરમાં કરવામાં આવી હતી ન્યૂ સ્ટાર્ટ સંધિ આ જે છે પાંચ ફેબ્રુઆરી બે હજાર અગિયારનો રોજ લાગુ થઈ હતી જેની મુદત બે હજારને એકવીસ સુધી હતી પછી એને બે હજાર છવ્વીસ સુધી જે છે લંબાવી દેવામાં આવી હતી અને ફાઇનલી અહીંયા જે છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું કેવું છે કે જ્યારે અમેરિકા અમને કોઈ પણ પ્રકારનું હવે સપોર્ટ અમારા વિરોધ વિરોધમાં ઉભ્યું છે તો શા માટે જે છે અમે રસી જે છે આગળ વધે સંધિ જે છે રસી નહીં સંધિ આગળ વધારીએ ત્યાર પછી જે છે આઈ ટુ યુ ટુ બિઝનેસ ફોરમનું આયોજન પહેલી વખત કઈ જગ્યાએ કરવામાં આવ્યું તો અબુધાબી ખાતે કરવામાં આવ્યું સાહેબ બે પ્રકારના ક્વાડ ગ્રુપ તમને જોવાઈ રહ્યા છે એક મિડલ ઈસ્ટ ક્વાડ ગ્રુપ પણ કહેવામાં આવી રહ્યું છે એક ક્વાડ ગ્રુપ જે છે એની અંદર તમને બધાને ખબર છે 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 કે અમેરિકા ભારત ચીન છે અમેરિકા ચીનની સામે ઉડવામાં આવે છે એટલે અમેરિકા ભારત જાપાન અને ઓસ્ટ્રેલિયા કોને ટેકલ કરવા માટે ચીનને ટેકલ કરવા માટે નેર તો આની અંદર નથી ત્યાર પછી i2 u2 જે છે એની અંદર બે i છે એટલે એક i ઇન્ડિયા માટે છે એક i જે છે બીજો i જે છે એ ઇઝરાયલ માટે છે બે u છે એમાંથી એક u અમેરિકા એટલે યુએસએ માટે છે અને બીજો u જે છે યુએઈ માટે છે કોના માટે છે યુએઈ માટે છે તો આ બે ક્વાડ ગ્રુપ જે છે જરા યાદ રાખી લેજો આની અંદર તો સરસ મજાની જે બાબતો છે તમને ખ્યાલ હોવી જોઈએ તો આ છે આપણા આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ હવે આપણે જે છે નેક્સ્ટ ટોપિક પર જમ્પ કરીશું ચાલો હવે આપણે ચર્ચા કરવી છે ગુજરાત વિશેષ આમ તો આપણે ગુજરાતનો એક અલગથી કરંટ અફેર્સનો વિડીયો બનાવ્યો છે પણ અમુક મુદ્દા એવા છે જે મે આ લેક્ચર માટે આની અંદર મૂકેલા છે તો ગુજરાત વિશેષની અંદર સૌથી પહેલા તો તમને બધાને ખબર છે કિંગ ઓફ સાળંગપુર એટલે કષ્ટભંજન હનુમાન દાદા જે છે એમની મોટી પ્રતિમા એટલે કે ચોપ્પન ફૂટની પંચ બનેલી જે જે છે 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 અનાવરણ કરવામાં આવ્યું તો આ બહુ અદભુત પ્રતિમા છે તો આ ખાસ યાદ રાખજો કઈ જગ્યાએ ભાઈ તો ભાઈ બોટાદ ખાતે કઈ જગ્યાએ બોટાદ ખાતે જે છે આવેલું છે આપણને બધાને ખબર છે કે આ મંદિર કયા જિલ્લાની અંદર આવેલું છે તો બોટાદ જિલ્લાની અંદર આવેલું છે

જેમ ફોક્સકોન કંપની જે છે એ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ઝોન માં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ જે છે ફેસિલિટી સ્થાપવા માટે એક સંયુક્ત સાહસ જે છે એમણે જાહેરાત કરી દીધી છે ને આમ આપડા ગુજરાતમાં જે છે સૌપ્રથમ ભારતનું પ્રથમ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ જે છે બનવા જઈ રહ્યું છે આનાથી ગણાવ જે 1.50 લાખ નું જે છે રોકાણ પણ થવાનું છે ગુજરાત મેરીટાઇમ ક્લસ્ટર ના પ્રથમ સીઈઓ આપણા દેશનું એકમાત્ર મેરીટાઈમ ક્લસ્ટર એ કયું છે ગુજરાત મેરીટાઈમ ક્લસ્ટર જે છે અને એના પહેલાં જે છે સીઈઓ માધવેન્દ્ર સિંહ જે છે એમને બનાવવામાં આવેલા છે તો એ પણ જરા અહીંયા નોંધ કરી લેજો તો આ એક અદ્ભુત પ્રશ્ન પરીક્ષામાં પૂછવા માટે બની શકે છે આ ઉપરાંત એક સંક સંપર્ક ક્રાંતિ શું છે સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ જે છે તેનું નામ બદલવામાં આવેલું છે પ્રમુખ સ્વામી મહારાજ જે શતાબ્દી મહોત્સવ અમદાવાદ અને દિલ્હી વચ્ચે ચાલે છે એનું નામ બદલી નાખવામાં આવ્યું ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ એનું નામ બદલીને અક્ષરધામ એક્સપ્રેસ કરવામાં આવેલું છે અમદાવાદ થી દિલ્હી વચ્ચે ચાલતી આ ટ્રેનનું નામ બદલવામાં આવે છે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ધામધૂમથી ગુજરાતની અંદર કરવામાં આવે છે પણ આ વખતે જી ટ્વેન્ટી જે છે અધ્યક્ષતા આપણા દેશમાં છે અને ઘણી બધી બેઠકોનું આયોજન થઈ રહ્યું છે જી ટ્વેન્ટીના ઘણા બધા દેશોના જે છે પતંગબાજો પણ આવ્યા અને અન્ય દેશોના પતંગબાજો પણ અહીંયા આપણા ગુજરાતના જે છે મહેમાન બનાવ્યા અને બન્યા અને એના કારણે જ આપણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર આપણું ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જે છે એની જે છે નોંધણી થઈ ચૂકી છે ઓગણીસો ને આનું આયોજન કરવામાં આવે છે એક જ જગ્યાએથી ઘણા બધા પતંગબાજોએ પતંગ ઉડાડ્યો અને એનો જે છે આ અદ્ભુત જે છે આ અદ્ભુત માહિતી જરા યાદ રાખી લેજો ભાઈ દર વર્ષે પ્રવાસન વિભાગ દ્વારા આનું આયોજન કરવામાં આવે છે તો આ છે ગુજરાત વિશેષ હવે આપણે પર્યાવરણ વિશેષ પર જમ્પ કરીશું તો ચાલો फटाफटથી પર્યાવરણ વિષય પર જઈએ ચાલો મિત્રો હવે પર્યાવરણ વિશેષ પર આપણે ચર્ચા કરીએ અને એની પહેલા જે ચર્ચાને આગળ વધારું એ પહેલા વેબ સંકુલ વિદ્યાર્થી મિત્રો એવા વિદ્યાર્થી મિત્રો કરવા ઈચ્છે છે પહેલો જે છે આપણો જે છે કોર્સ આવ્યો છે એનું નામ છે પ્લાનર કોર્સ જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એસઆઈ ના વિદ્યાર્થી મિત્રો માટે છે તો અવશ્ય થી એક વખત જે છે આપણા કોર્સની જે છે મુલાકાત લેજો જે વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એએસઆઈ તૈયારી કરી રહ્યા છે આપેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધજો ભાઈ અને વધુ વિસ્તૃત માહિતી મેળવજો ચલો પર્યાવરણ વિશેની અંદર પહેલી વાત કરીશું નીલગી તાહરનો જે છે આપણા દેશનો પ્રથમ પ્રોજેક્ટ કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે તો ભાઈ તમિલનાડુ રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે સાહેબ તમિલનાડુ રાજ્ય દ્વારા જે છે લોન્ચ કરવામાં આવ્યો છે અને નિલગિરી તાહારની જો વાત કરો તો નીલગિરી તાહર તમિલનાડુ રાજ્યનું શું છે ભાઈ તો તમિલનાડુ રાજ્યનું રાજ્ય પ્રાણી પણ છે સાહેબ તો એના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે આ ઉપરાંત હાઇડ્રોજન ફોર હેરિટેજ નામની ટ્રેનો શરૂ કરવામાં આવશે એટલે ઇલેક્ટ્રિક આ ટ્રેનો અથવા તો હાઇડ્રોજન ટ્રેનો જે છે સાહેબ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવશે

તો હવે જે છે પુનઃપ્રાપ્તિ થઈ રહી છે એટલે કે જે ભંગાણ થયું હતું એ પુનઃપ્રાપ્તિ થઈ છે આના માટે જે પ્રયાસો કરવામાં આવ્યા હતા એ પ્રયાસો જે છે સફળ થઈ ચૂક્યા છે એટલે કે ઓગણીસો સિત્યાસી ના જે મોન્ટ્રીયલ પ્રોટોકોલની વાત કરીશું એના અંતર્ગત જે પ્રયાસો કરવામાં આવ્યા એવા રસાયણો કે ઓઝોન જે છે ઓઝોન સ્તરને ખતમ કરી રહ્યા છે એના ઉપર આપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો વપરાશ પર પ્રતિબંધ લગાવ્યો અને એનું પરિણામ છે કે ઓઝોન સ્તર જે છે છે એ શું કામ કરે કે સૂર્યના પાર જાંબલી કિરણોને સીધા સૂર્ય પર આવતા અટકાવે છે અને આપણને જે છે એ પાર જાંબલી કિરણોથી જે બચાવવાનું કાર્ય કરતું જે છે એ કરે છે આની અંદર તો મોન્ટ્રીયલ પ્રોટોકોલની વાત કરીશું

અને તેના માટે જે છે ક્લોરોફ્લોરો કાર્બન જે ઉત્પાદન છે એને ઘટાડવા માટે જે છે આ સ્પેશિયલી જે છે વાત થઈ હતી આની અંદર અને આનાથી જે છે ત્વચાનું કેન્સર પણ ખૂબ વધી રહ્યું હતું એ પણ ફોકસ કરજો આની અંદર મોન્ટ્રિયલ પ્રોટોકોલ અથવા તો વિયેના કન્વેક્શનની વાત કરીશું તો મોન્ટ્રિયલ પ્રોટોકોલ ઓગણીસો સિત્યાસીમાં અપનાવવામાં આવ્યો જેનો મુખ્ય ઉદ્દેશ્ય ક્લોરોફ્લોરો કાર્બન સહિતના ઓઝોનને જે છે ઓઝોન હોલ માટે જવાબદાર

એટલે કે કદાચ એવું લાગ્યું કે કોઈકે કામ પર કલર કરી દીધું હશે પેન્ટ કર્યો હશે પણ આ દુર્લભ જે છે કેસરી રંગનું અથવા તો ઓરેન્જ હિટ એટલે કે નારંગી રંગ પણ કહી આને તો અહીંયા વૈશ્વિક સ્તરે આ પહેલી પ્રખત જોવા મળ્યો છે ભારતની અંદર અને ત્યાર પછી મોદી સાહેબ પહોંચી ગયા છે વાઘ જોડે અને કંઈક ગુપ્તગુ કરે છે કે તું ચિંતા ના કર મેં લોકોને તો હેરાન કર્યા છે પણ તને પણ હવે બચાવવા માટે હું આવી ગયો છું અને જે છે પ્રોજેક્ટ ટાઈગરના કેટલા વર્ષ પૂર્ણ થયા

મોદી સાહેબે આના સંદર્ભમાં કહેવાય કે પગલા ઉઠાવ્યા એટલે પગલા આગળ વધાર્યા પછી એશિયામાં વન્યજીવોના શિકાર અને ગેરકાયદેસર વેપારને રોકવા માટે જે છે ઘણા બધા દેશોને આહવાન આપ્યું અને ખાસ કરીને સાત મુખ્ય બિગ કેડ એટલે બિલાડી કુળની જે છે મુખ્ય સાત પ્રજાતિઓ એના સંરક્ષણ માટે જે છે પ્રોજેક્ટ પર ધ્યાન આપવાની વાત કરી આ સાત મુખ્ય જે છે પ્રજાતિઓ કઈ છે એમાં વાઘ આવી જાય છે સી ચિત્તો સ્નો લેપડ પુમા જગુઆર અને દીપડો આ સાત પ્રજાતિઓનો જે છે સમાવેશ થાય છે આ ગઠબંધનની અંદર આ સાત પ્રજાતિઓના જે જીવો છે એ અલગ અલગ દેશોમાં હોય અને એ પણ ઈચ્છતા હોય કે આપણે પણ આ સંરક્ષણમાં જોડાઈએ છીએ તો એવા સત્તાણું જે શ્રેણીના દેશો છે આમના માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે અને આઈબીએસિએ જે છે આઠસો કરોડથી વધુનું જે છે બાહ્ય એટલે કે બાહે બાહેદરી આપવામાં આવી છે એના ફંડમાં વાપરવા માટે કેટલા વર્ષમાં પાંચ વર્ષમાં આટલા પૈસા વાપરીશું અને આપણે જે છે આ પ્રોજેક્ટને સફળ બનાવીશું એના ઉદ્દેશ્યથી આ ગઠબંધન જે છે શરૂ કરવામાં આવ્યું છે ભારતમાં વાઘના વનરક્ષિત વન આરક્ષિત ભરિયા સમુદાય છે અને મહારાષ્ટ્રનો જે વરલી સમુદાય છે એ વાઘની પૂજા કરે છે ઘણા ભારતના અન્ય અન્ય વિસ્તારોની અંદર વાઘને મિત્ર અને ભાઈ તરીકે પણ ઓળખે છે માતા દુર્ગાનું વાહન એટલે કે વાઘ છે

સાહેબ બે હજાર છ માં પહેલી વખત આ ગણતરી કરવામાં આવી પછી દર ચાર વર્ષે એટલે પછી બે હજાર દસ માં પછી બે હજાર ને માં પછી બે હજાર ને ની અંદર અને હવે જે વસ્તી ગણતરી બહાર પાડવામાં આવી છે બે હજાર ને ની દર ચાર વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે તો આ જે પાંચમું એસ્ટિમેશન છે એના અંતર્ગત આપણા દેશમાં વાઘની સંખ્યા કેટલી ત્રણ હજાર એકસો ને સડસઠ વાઘ છે સાહેબ

તો એની અંદર જોઈએ તો 42 ટકા વધારો જે છે વાઘોની સંખ્યામાં થયેલો આપણને જોવા મળે છે તો આ બે હાજર દસ બે હાજર ચૌદસો અગિયાર સત્તરસો છ ઓગણત્રીસો સડસઠ અને એકત્રીસો જો અહીંયા જે છે સડસઠ સડસઠ સેમ છે સાહેબ અહીંયા બે પછી કયું આવે ત્રણ આવે સાહેબ અને બે ની કયું આવે ભાઈ એક આવે સાહેબ આવી રીતે આપણે જે છે કમ્પેરિઝનમાં ધ્યાન રાખી લેજો કદાચ આમ તો પૂછાય છે નહીં આટલું ડીપમાં પણ આપણે ધ્યાન રાખી લેવાનું ત્યાર પછી વાત કરીશું કે વર્લ્ડ ટ્રી સિટી નો જે છે એવોર્ડ 2022 માટે કોને આપવામાં આવ્યો છે તો સાહેબ એ આપવામાં આવ્યો છે મુંબઈ શહેરને કોને આપવામાં આવ્યો છે મુંબઈ શહેરને જે છે આપવામાં આવ્યો છે અને ધ્યાન રાખજો ભાઈ વાત કરીશું આની અંદર 2020 ની સૌપ્રથમ વખત આપણો કયો શહેર તો હૈદરાબાદ શહેર જે છે સૌપ્રથમ બન્યું હતું જેને વર્લ્ડ ટ્રી સિટી નો અંદર જે છે સાહેબ સાથે સાથે પણ આપવામાં આવ્યો અને વાત કરીએ તો માત્ર ને માત્ર મુંબઈ ને આપવામાં આવ્યો છે તો આ કન્ફ્યુઝન આપણા મગજ થી જરા દૂર કરી લેજો આની અંદર તો આ એક સરસ મજાની માહિતી છે આ યુનાઇટેડ નેશન નું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને આર્બર ડે ફાઉન્ડેશન દ્વારા વિશ્વના સારા સારા શહેરો કે જે પોતાનું શહેરીકરણ કહેવાય શહેરની અંદર જંગલો તો ખતમ થઈ ચૂક્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે વૃક્ષોનું આવરણ વધારવાનો પ્રયાસ કરનારા શહેરો જે છે એનું સન્માન કરે છે અને આ સન્માન જે છે સતત બીજી વખત મુંબઈનું કરવામાં આવ્યું છે ઓપરેશન દોષ ભારત સરકારે લોન્ચ કર્યું પણ કોના માટે લોન્ચ કર્યું તો આપણે જે છે તુર્કી અને સીરિયાની અંદર જે ભૂકંપ આવ્યો સાત પોઈન્ટ આઠ તીવ્રતાનો એના સંદર્ભમાં માનવતાવાદી સહાયના સંદર્ભમાં સૌથી પહેલો દેશ આગળ આવ્યો એ ભારત આવ્યો ઓપરેશન દોસ્ત એ ઉપરાંત ઓપરેશન ગંગા પણ યાદ રાખજો ઓપરેશન ગંગા બોલે તો યુક્રેન એ જ રીતે ઓપરેશન દૈવી શક્તિ બોલે દૈવી શક્તિ કે તો યાદ રાખી લેજો જવાબ આવશે અફઘાનિસ્તાન કયો આવશે ભાઈ અફઘાનિસ્તાન તો આ ત્રણ ઓપરેશન તો ખાસ યાદ રાખજો ને હાલમાં ચર્ચામાં રહેલ ઓપરેશન કાવેરી આ તો સાહેબ પરીક્ષામાં નહીં આવે પણ યાદ રાખીએ સુદાન જવાબ આવશે આની અંદર તો આ જરા આપણે નોંધી લેવાનું છે ત્યાર પછી યયાત્સો તળાવ જે છે આ લદ્દાખની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઇટ ડિક્લેર કરવામાં આવી છે તો તાજેતરમાં જે છે હાલમાં તળાવ જે છે એને લદ્દાખની પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ જે છે કરવામાં છે છે જે એ લદ્દાખમાં ઊંચાઈ પર આવેલું છે અને કહેવાય છે કે આ પક્ષીઓનું સ્વર્ગ તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં બ્લેક નેક ક્રેન ના સૌથી વધુ સંવર્ધન સ્થળોમાંનું કોઈ એક સ્થળ છે તો એ ક્યાં આવેલું છે લદ્દાખમાં આવેલું છે સુરક્ષિત હિમાલય પ્રોજેક્ટ જે છે ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો

ભારતમાં વેચાયેલી મોટાભાગની નવી ઓટોમાં હાઇબ્રિડ વાહનો સહિત જે છે ગેસોલિનથી ચાલતા વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો અહીંયા માર્કેટ બન્યું છે પછી વાત કરીશું કેન્દ્ર સરકારે ત્રણ રાષ્ટ્રીય સ્તરની બહુ રાજ્ય મલ્ટી સ્ટેટ કો ઓપરેટિવ સોસાયટીસ એટલે કે બહુ રાજ્ય સહકારી મંડળીઓ સ્થાપવાની મંજૂરી આપી છે આ ત્રણ કઈ કઈ હશે તો જો મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ ઓપરેટિવ બધાની અંદર સેમ રહેશે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાહેબ પણ ગયા હતા અશ્વિની વૈષ્ણવજી પણ ગયા હતા આર કેસી હાજર રહ્યા હતા ત્યાર પછી ભારતીય સેનાને માર્ચ સુધીમાં મળી મળી જશે શું ટુ ઝીરો થ્રી બસો ત્રણ છે અસોલ્ટ રાઇફલ મળી જશે ઉત્તર પ્રદેશના અમેઠીમાં બની રહેલી યાદ રાખી લેજો કોરવા ખાતે ઇન્ડો રશિયન રાઈફલ્સ પ્રાઇવેટ લિમિટેડ

આ ઉપરાંત સરકારે પોતાની વિદેશ વ્યાપાર નીતિ નીતિ લોન્ચ કરી આ આ એપ્રિલ અમલી બની છે સાહેબ નીતિનો હેતુ વેપાર અને પાણી સારી રીતે ચાલે અને વૃદ્ધિ થાય એનો ઉદ્દેશ્ય છે જીડીપી ગ્રોથ જે છે સાત ટકા સુધી રહેવાનો જે છે અનુમાન આની અંદર લગાવવામાં આવ્યો છે આ ઉપરાંત બે હજાર ત્રીસ સુધીમાં ભારતીય નિકાસ જે છે આપણું એક્સપોર્ટ જે છે ને બે ટ્રિલિયન સુધી લઈ જવાનો છે

આની અંદર સમાવેશ કરવામાં આવેલો છે આપણા જે છે આપણે રૂપિયાના વેપારને પણ પ્રોત્સાહન આપવામાં આવશે આ ઉપરાંત જે નવી નીતિ હેઠળ જે કુરિયર સેવાઓ દ્વારા નિકાસની જે મૂલ્ય મર્યાદા પ્રતિ કન્સાઇનમેન્ટ પાંચ લાખ રૂપિયા હતી એને વધારીને કેટલી કરવામાં આવી છે દસ લાખ રૂપિયા આને કરવામાં આવી છે એ પણ ખાસ ધ્યાન રાખજો આપણા એમએસએમઈ ઉદ્યોગો માટે જે અરજી ફી છે એ પચાસ થી સાહીઠ ટકાનો એની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે શું કરવામાં આવ્યો છે વિદેશ વ્યાપાર નીતિના ચાર મુખ્ય મુદ્દાઓ આધાર સ્તંભો કયા છે એક છે મુક્તિ સહકાર દ્વારા નિકાસને પ્રોત્સાહન બિઝનેસ કરવામાં સરળતા ઇઝ ઓફ ડુઈંગ ઉભરતા ક્ષેત્રો માટે પ્રોત્સાહન આ ચાર ક્ષેત્રોના આધાર પર આ જે છે નીતિ લોન્ચ કરવામાં આવી છે ત્યાર પછી વાત કરીશું આની અંદર તો ભારતીય રિઝર્વ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે છે

તો આપણા દેશની અંદર હજુ પણ જે છે યુપીઆઈનો નથી કરતા જેટલું પણ આપણે પેમેન્ટ કરીએ હવે કેશનો વ્યવહાર ઓછો કરીએ અને યુપીઆઈ દ્વારા ટ્રાન્ઝેક્શન કરીએ ત્યાર પછી તમને ખ્યાલ હશે જલ શક્તિ અભિયાન એમાં કેચ ધ રેઇન અભિયાનની વાત કરીશું એમાં આપણા જે છે રાજીબેન જે છે કચ્છ જિલ્લાના એમને જે છે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા એકમાત્ર ગુજરાતી મહિલા જેમને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા ત્યાર પછી જલજીવન મિશન ક્યારે લોન્ચ કરવામાં આવ્યું સાહેબ પંદર ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ આ મિશનને લોન્ચ કરવામાં આવ્યું લક્ષ્ય કહેવું છે કે બે હજારને ચોવીસ સુધીમાં કયા વર્ષ સુધીમાં બે હજારને ચોવીસ સુધીમાં જે છે બધાના ઘરે નળ દ્વારા પાણી પહોંચે કોના દ્વારા પાણી પહોંચે

જો મને પૈસા મોકલવા મોકલે છે તો પાંચ આ જે છે પાંચ વાગે મોકલશે નહીં તો રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે અને આનાથી જે છે યુપીઆઈ જે છે દસ થી વધારે કન્ટ્રીની અંદર એક્સેપ્ટેડ છે સિંગાપુર છે ઓસ્ટ્રેલિયા છે કેનેડા છે આ બધાની અંદર યુપીઆઈ જે છે આપણું લાગુ કરવામાં આવ્યું છે યુપીઆઈ જે છે વૈશ્વિક લેવલ પર પહોંચી રહ્યું છે રૂપિયાને પણ આગળ લઈ રહ્યા છે આપણે ભારતની પ્રથમ ફ્રોઝન લેક મેરેથોનનું આયોજન

વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે સાહેબ આપણે જે પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયા છે એમાં ઘણો લાંબો સમય લાગતો હોય છે એ સમયને જે છે ઓછો કરવા માટે ધક્તા ઓછા કરવા માટે એટલે કે સાહેબ અત્યારે હાલ

એટલે અંતિમ ડેટ એની જે ઓગસ્ટ છે ભાઈ તો 1 સપ્ટેમ્બર 2023 થી જે છે લાગુ કરવામાં આવશે 15 પ્રકારનું એની અંદર વર્ગીકરણ કરવામાં આવ્યું છે કે એની અંદર કોઈ ભેડસેડ ના કરે કારણ કે શ્રી અન્ન નામ આપ્યું છે આપણે ત્યાર પછી પીએમ કિસાન યોજનાની વાત કરીશું પીએમ કિસાન હેઠળ જે છે આ જે છે 13મો હપ્તાની રકમ રિલીઝ કરવામાં આવી હતી કર્ણાટકના બેલા ગાંમાં જે છે એમણે તેરમો હપ્તો રિલીઝ કર્યો હતો એટલે બે હજાર રૂપિયા દરેકને લાભ આપવા માટે એટલે પ્રતિ વર્ષ છ છ હજાર રૂપિયા અને ત્રણ જે છે બે બે હજારના ત્રણ ભાગ પાડી દઈએ છે આપણે એ પણ જરા નોંધી લેજો આની અંદર ચલો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ ના રોજ પીએમ કિસાન એટલે પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ આને ક્યાંથી લોન્ચ કરવામાં આવી ઉત્તર પ્રદેશના ગોરખપુરથી લોન્ચ કરવામાં આવી છે

આવે છે તો એક સરસ મજાની માહિતી છે જે યાદ રાખી લેજો અને પછી દિલ્હી મુંબઈ આ જે એક્સપ્રેસ વે જયારે તૈયાર થઈ જશે એ આપણા દેશનો સૌથી મોટો એક્સપ્રેસ વે હશે સાહેબ પણ આ જે છે તમારે શું યાદ રાખી લેવાનું છે કઈ કઈ જગ્યાએથી પસાર થશે સાહેબ કઈ કઈ જગ્યાએ કોને કોને કનેક્ટ કરશે આપણા દેશનું રાજધાની એટલે કે દિલ્હી આપણા દેશની આર્થિક રાજધાની એટલે કે મુંબઈ ને કનેક્ટ કરશે આના માટે એ દિલ્હીથી વધશે આગળ હરિયાણા હરિયાણાથી રાજસ્થાન રાજસ્થાનથી મધ્યપ્રદેશ મધ્યપ્રદેશથી ગુજરાત અને ગુજરાત થી પછી ક્યાં પહોંચશે મુંબઈ પહોંચશે તો આટલી જે છે આ એક્સપ્રેસ વે ની અંદર કયા કયા યુનિયન ટેરિટરી અને રાજ્યોનો સમાવેશ થશે રાજ્યમાં થઈને પસાર થશે એ જરા આની અંદર તમારે યાદ રાખી લેવાનું છે તો આ હતા આપણા ઇકોનોમી કરંટ અફેર્સ હવે આપણે જઈશું નેક્સ્ટ ટોપિક ઉપર ચાલો મિત્રો હવે આપણે કલા અને સંસ્કૃતિના સંદર્ભમાં કેટલાક મહત્વપૂર્ણ કરંટ અફેર્સની ચર્ચા કરીશું આ વિષયમાંથી કયા કયા ટોપિક જે છે સૌથી તમે જોઈ શકો છો કે કેરળમાં આપણા કહેવાય કે દેશનું જ નહીં પરંતુ આખા વિશ્વનું પ્રથમ તાડપણ એટલે કે પામ લીફ જે છે હસ્તપ્રત મ્યુઝિયમ જે છે એ બનાવવામાં આવ્યું છે કઈ જગ્યાએ તો આ એક ખાસ ધ્યાન રાખી લેજો આની અંદર

આ કેવા શહેરો કહેવામાં આવે છે ત્યાં આનું આયોજન કરવામાં આવ્યું હતું આ જે છે રાષ્ટ્રીય યુવા દિવસ પર સ્વામી વિવેકાનંદિ પર આનું આયોજન કરવામાં આવે છે વિકસિત યુવા વિકસિત ભારત આનો જે છે વિષય વસ્તુ એટલે કે થીમ હતી સાહેબ અને સંસ્કરણ હતું એ પણ ખાસ યાદ રાખજો આનો જે મેસ્કોટ છે એ મેસ્કોટ નું નામ શું છે ચંપી ચિક્કા એટલે હાથી ને બનાવવામાં આવ્યું હતું સાહેબ અહિયાં અને જેના દ્વારા આ મેસ્કોટ બનાવવામાં આવે એને પાંચ પચાસ હજાર ઇનામ પણ આપવામાં આવ્યું હતું

પંચ્યાસી થી કરવામાં આવેલી છે આને પણ જરા નોંધી લેજો સાથે સાથે ત્યાર પછી સારંગ બે હજાર ત્રેવીસ આ સારંગ એટલે કે ભારતનો સૌથી મોટો વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત મહોત્સવ ભારતનો સૌથી મોટો વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત મહોત્સવ એટલે કે સારંગ એની અઠ્યાવીસ માં નંબરની આવૃત્તિનું આયોજન અને કયા વિદ્યાર્થીઓ તો ભાઈ આઈઆઈટી મદ્રાસના વિદ્યાર્થીઓ દ્વારા આનું આયોજન કરવામાં આવે છે તો એ પણ ખાસ ધ્યાન રાખી લેજો આસામનો જે ચરાઈ દેવ મોઈડમ છે એને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ટેગ માટે નામાંકિત કરવામાં આવી છે એટલે કે 2023-24 માટે 2023-24 માટે જે છે એ આસામના ચરાઈ દેવની સાહી સમાધિ જે છે એને જે છે નોમિનેટ કરવામાં આવી છે અત્યારે આપણી કુલ વર્લ્ડ હેરિટેજ સાઇટની સંખ્યા કેટલી સાહેબ 40 એને આપણે બત્રીસ વત્તા સાત વત્તા એક માં વિભાજન કરીએ છીએ આ બત્રીસ કેવા પ્રકારની સાઈડ છે સાંસ્કૃતિક સાઈડ છે સાત કેવી છે પ્રાકૃતિક છે અને આ એક જે છે મિક્સ્ડ વર્લ્ડ હેરિટેજ સાઈડ છે અત્યારે આ બત્રીસ સાંસ્કૃતિક સાઈડ એક પણ સાંસ્કૃતિક સાઈડ જે છે એ આપણા સેવન સિસ્ટર રાજ્યોની અંદર આવેલી નથી અને જો આનો સમાવેશ કરી લેવામાં આવે છે તો આ પહેલી એવી વર્લ્ડ હેરિટેજ સાઈડ હશે જે સાંસ્કૃતિક વર્લ્ડ હેરિટેજ સાઇટ અને એ પણ સેવન સિસ્ટર રાજ્યોની અંદર સમાવેશ થતો હોય તો આ એક અદ્ભુત જે છે કલા અને સંસ્કૃતિ છે આ આસામમાં ચરાઈ દેવીની શાહી સમાધિ એને મોઈડમ તરીકે ઓળખવામાં આવે છે આ કબરને આસામના પિરામિડ તરીકે પણ ઓળખવામાં આવે છે છ સદીઓથી શાસન રહ્યું અહમ સામ્રાજ્યનું આ પ્રતિક છે સાહેબ અને અદ્ભુત સમાધિ છે સાહેબ અને એનું વર્લ્ડ હેરિટેજ સાઇટ માટે નામાંકન કરવામાં આવ્યું છે રાષ્ટ્રપતિ ભવનની અંદર જે મુગલ ગાર્ડન હતું એનું નામ બદલીને હવે શું કરવામાં આવ્યું છે અમૃત ઉદ્યાન કરી દેવામાં આવ્યું છે શું કરવામાં આવ્યું છે અમૃત ઉદ્યાન કરી દેવામાં આવેલું છે અમૃત ઉદ્યાનની અંદર ઘણા બધા પ્રકારના છે આ અમૃત ગાર્ડન જે છે એને રાષ્ટ્રપતિ ભવનના જે છે આત્મા તરીકે પણ ઓળખવામાં આવે છે રાષ્ટ્રપતિ ભવન અને વાત કરીએ અમૃત ઉદ્યાનની ડિઝાઇન એ વખતના અંગ્રેજ આર્કિટેક્ટ

ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ મોપા ગોવા એને મનોહર 파રિકર ઇન્ટરનેશનલ એરપોર્ટ મોપા ગોવા નામ આપવામાં આવેલું છે આ કેટલાક જે છે બદલાયના નામો પણ આપણે યાદ રાખી લેવાના છે ત્યાર પછી 36મા નંબરના સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા હસ્તકલા મેળાનું ઉદ્ઘાટન જે છે એ કરવામાં આવ્યું કોના હસ્તે આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકળજીના હસ્તે તમે જોઈ શકો છો એમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કયા નંબરનું સંસ્કરણ છે

એ થીમ સ્ટેટ રાખવામાં હતું ભાઈ તો ઇન્ડિયાસ અષ્ટલક્ષ્મી એટલે એટલે કે સેવન સિસ્ટર પ્લસ આ આઠે આની અંદર જે સમાવેશ કરવામાં આવ્યો હતો તો આ જે છે ત્યાર પછી છત્રીસ માં સૂરજકુંડ જે છે થીમ રાજ્ય ઉત્તર પૂર્વીય પ્રદેશ ભાગીદાર રાષ્ટ્ર શાંઘાઈ સહકાર સંગઠન મેળાની શરૂઆત ઓગણીસો સિત્યાસી માં બે હાજર તેર માં મેળાને આંતરરાષ્ટ્રીય સ્તરના મેળા તરીકે અપગ્રેડ કરવામાં આવ્યો સાહેબ એ પણ જરા યોધી લેજો આની અંદર અને અને આ છે કલા સંસ્કૃતિના કરંટ હવે આપણે જમ્પ કરીશું નેક્સ્ટ ટોપિક ઉપર મિત્રો હવે આપણે અહેવાલ અને સૂચકાંક એટલે કે અલગ અલગ પ્રકારના જે ઇન્ડેક્સની અંદર ભારતનું સ્થાન કયા નંબરનું છે એની ચર્ચા કરવાની છે અને આ જે છે એવો ટોપિક છે કે જે સૌથી કહેવાય હોટ ટોપિક ગણી શકાય આપણા લેક્ચરનો નો સાહેબ એમાંથી પ્રશ્ન પૂછાવાની સંભાવના સૌથી વધારે છે તો શરૂ કરીએ ભાઈ સૌથી પહેલા વાત કરીશું ગ્રામીણ આરોગ્ય આંકડાકીય અહેવાલ બે હજાર કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જેના આધારે આપણા દેશની અંદર અલગ અલગ પ્રકારની જે છે યોજનાઓ ગ્રામ્ય લેવલ માટે તૈયાર કરવામાં આવે છે આપણા ગ્રામ્ય લેવલ પર આરોગ્યની કેવા પ્રકારની જે છે અહીંયા સુવિધાઓ રહેલી છે આ અહેવાલ દર વર્ષે એકત્રીસ માર્ચ સુધીના જે છે ડેટાને આવરી લેવાનો જે છે આની અંદર નક્કી કરવામાં આવેલો છે ત્યાર પછી વાત કરીશું ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ એમાં ભારત કયા નંબર પર છે

ત્યાર પછી રાજ્ય ઊર્જા કાર્યક્ષમતા કાર્યક્ષમતા આંક એટલે કે સ્ટેટ એનર્જી એફિશિયન્સી ઇન્ડેક્સ બે હાજર એકવીસ નો અહેવાલ બહાર પાડવામાં આવ્યો સાહેબ અને આ અહેવાલ જે છે એ ફોર એન એનર્જી એફિશિયન્ટ ઇકોનોમી માટે જોડાણ સાથે જોડવામાં આવેલા બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી બંને સંયુક્ત રીતે જે છે વિકસાવે છે આ ઇન્ડેક્સ ને ભાઈ તો આની અંદર જે છે ફ્રન્ટ રનર કેટેગરી એટલે કે કયા રાજ્યો છે જેને સાઈઠ કરતા વધારે પોઈન્ટ મેળવ્યા છે એમાં આંધ્રપ્રદેશ આવે છે કર્ણાટક આવે છે કેરળ આવે છે રાજસ્થાન આવે છે તેલંગાણા આવે છે આ ક્યાંય પણ આમાં ગુજરાત આવતું નથી કર્ણાટક આંધ્રપ્રદેશ આસામ અને ચંદીગઢ એ અલગ અલગ રાજ્યો જૂથની અંદર

ત્યાર પછી સૌથી વધુ ગુનાહિત દેશોનું રેન્કિંગ બે હજાર ત્રેવીસ જે છે એ મોસ્ટ ક્રિમિનલ કન્ટ્રીઝનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વેનેજુએલા આ રેન્કિંગમાં પહેલા નંબર પર છે વેનેજુએલા પ્રથમ સ્થાન પર છે એના પછી પાપિયાનું ગિની અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા અને આ બધા દેશો આવી રહ્યા છે પણ ભારત ક્યાં છે સાહેબ તો ભારત જે છે સિત્યોતેરમાં ક્રમાંક પર છે યુએસ એટલે અમેરિકા અને યુકે પણ ભારત કરતાં વધારે ગુનાહિત દેશો છે ભારત એમના કરતાં પાછળ છે વાત કરીશું કે અમેરિકા જે છે પંચાવનમાં નંબર પર યુકે જે છે પાસઠમાં ક્રમાંક પર છે હવે તમે એમ કશો કે સાહેબ નંબર તો વધારે સારો અમેરિકા અને યુકેનો દેખાય છે ભાઈ આમાં નંબર જેમ વધારે એમ ગુના વધારે જેમ નંબર ઓછો એમ ગુનાઓ ઓછા છે આની અંદર ભાઈ અને જે છે તુર્કી જર્મની અને જાપાન એવા દેશો છે કે જ્યાં ગુનાઓ જે છે તુર્કી બાણુ નંબર પર જર્મની સોમાં નંબર પર અને જાપાન ભારત પંચ્યાસી નંબર પર છે મોખરાના જાપાન સિંગાપુર પહેલા નંબર પર દક્ષિણ કોરિયા બીજા નંબર પર ત્રીજા નંબર પર જર્મની અને સ્પેન ચોથા નંબર પર ફિનલેન્ડ ઇટાલી અને લક્ઝમબર્ગ છે સાહેબ

ત્યાર પછી ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ બે હજાર બાવીસની અંદર કર્ણાટક રાજ્ય ટોપ કરી ગયું છે એટલે કે ભાઈ ન્યાય આપવાની બાબતમાં વધુ વસ્તી ધરાવતા રાજ્યોની અંદર કર્ણાટક પહેલા નંબર પર છે તમિલનાડુ બીજા નંબર પર છે પછી ત્રીજા નંબર તેલંગાણા છે પછી ગુજરાત છે પછી આંધ્રપ્રદેશ કેરળ છે એટલે કે તમે જો ટોપ સિક્સની અંદર વાત કરો તો એક માત્ર ગુજરાત રાજ્ય છે જે દક્ષિણનું રાજ્ય નથી અને ગુજરાત ચોથા નંબર પર છે શું છે ગુજરાત જે છે એ ચોથા નંબર પર છે એ જરા નોંધી લેજો આની અંદર તો ભાઈ આ અંદર ઇન્ડિયા જસ્ટિસ સૌથી અંતિમ રાજ્ય છે ઉત્તર પ્રદેશ છે ગુજરાત ચોથા નંબર પર છે આંધ્રપ્રદેશ પાંચમા નંબર પર છે આ તો થઈ એક કરોડ થી વધારે હવે એક કરોડ થી ઓછી વસ્તી ધરાવતા સાત નાના રાજ્યોની યાદીમાં સિક્કિમ જે છે પહેલા નંબર પર છે સાહેબ સિક્કિમ બાદ અરુણાચલ પ્રદેશ આવી રહ્યો છે કયું આવી રહ્યું છે અરુણાચલ પ્રદેશ આવી રહ્યો છે અને ઓગણીસ થી વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ જે છે આપણે આગળ વાત કરી લીધી છે અને ફરીથી આપણે ડિટેલમાં એટલા મૂક્યું છે કે એક વખત તમે જાતે વાંચી શકો જેથી કરીને તમને પરીક્ષામાં ક્યાંય વાંધો આવે નહીં

ભારતની સસ્તોની ખરીદીમાં અગિયાર ટકાનો ઘટાડો થયો છે એટલે કે અહીંથી અહીંયા જે છે એ ઘટાડો થયો છે તેમ છતાં ભારત સૌથી શસ્ત્રનો સૌથી મોટો ખરીદનાર દેશ છે છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વના જેટલા પણ હથિયારો ખરીદાયા છે તેમાંથી અગિયાર ટકા જે છે એ ભારતે એકલા હાથે ખરીદ્યા છે અને અગિયાર ટકાનો ઘટાડો પણ થયો છે અને અગિયાર ટકા ખરીદી પણ આપણે કરી છે ભાઈ તો અહીંયા લાર્જેસ્ટ એક્સપોર્ટર એટલે નિકાસકાર શું છે નિકાસકાર દેશો પૂછે તો યાદ રાખજો અમેરિકા આવશે પછી રશિયા આવશે ફ્રાન્સ આવશે ચાઈના આવશે નિકાસકાર દેશમાં ક્યાંય પણ ભારત છે નહીં એટલે યાદ રાખજો ભાઈ આની અંદર ત્યાર પછી ઇમ્પોર્ટર્સની વાત કરીએ શું આયાત કરવાની વાત છે બે હાજર અઢાર થી બે હજાર બાવીસના આંકડાઓની વાત કરીએ તો એની અંદર સૌ જો અગિયાર ટકામાં ભારત છે બીજા નંબરે સાઉદી અરેબિયા પછી કતાર છે પછી ઓસ્ટ્રેલિયા છે આની અંદર યુનાઇટેડ સ્ટેટ પણ આયાત કરતામાં દેખાશે ભાઈ

સ્વીડનની ની સંસદે ઓગણીસો છાસઠ માં સિપ્રીના ટૂંકા નામે ઓળખાતી જે છે આની સ્થાપના કરી હતી ભાઈ આ ઓટોનોમસ છે સાહેબ આની સ્થાપના ઓગણીસો છાસઠ માં સ્ટોકહોમ સ્વીડન ખાતે થઈ હતી ક્યાં થઈ હતી સ્ટોકહોમ સ્વીડન ખાતે કરવામાં આવી હતી ત્યાર પછી વિશ્વના ટોચના દસ એરપોર્ટોની યાદી જાહેર કરવામાં આવી એમાં સૌથી પહેલા નંબર પર છે સિંગાપુર અને સિંગાપુરનું કયું છે ચાંગી એરપોર્ટ ક્યાંક જોડકામાં પૂછી નાખે પછી હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ બીજા નંબર પર કઈ જગ્યાએ કતારમાં ટોક્યો ઇન્ટરનેશનલ એરપોર્ટ હાનેડા ક્યાં આવેલો છે ભાઈ સનેડો નહીં હાનેડા જાપાનમાં આવેલું છે ઇન્ચિયોન ઇન્ટરનેશનલ એરપોર્ટ દક્ષિણ કોરિયાની અંદર ટોપ ટેનમાં એક પણ ભારતીય રિપોર્ટ છે એરપોર્ટ નથી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ નવી દિલ્હી દિલ્હી ભારત ભારત અને દક્ષિણ એશિયામાં શ્રેષ્ઠ એરપોર્ટનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે અને ભારત અને દક્ષિણ એશિયાની અંદર શ્રેષ્ઠ જે છે પ્રાદેશિક એરપોર્ટ પૂછી લે

અને શહેરો પર વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ બે હજાર બાવીસ બહાર પાડવામાં આવ્યો છે એમાં પીએમ ટુ પોઈન્ટ ફાઈવના આધારે પ્રદૂષણની માત્રાને માપવામાં આવી છે ભાઈ તો બે હજાર બાવીસ માટે ભારત સૌથી પ્રદૂષિત દેશોની યાદીમાં કુલ એકસો ને એકત્રીસ દેશોમાં આઠમા સ્થાને રહ્યું છે ભાઈ અને ગયા વર્ષે જે છે એ પાંચમા નંબર પર હતો સાહેબ કયા નંબર પર હતો પાંચમા નંબર પર હતો સાહેબ આની અંદર વાત કરીશું તો આફ્રિકન મહાદ્વીપનો ચાર દેશ જે છે એ સૌથી વધુ પ્રદૂષિત દેશ રહ્યો છે અને ઈરાક પછી બીજા ક્રમાંકે રહ્યો છે પાકિસ્તાન ત્રીજા નંબર પર બહેરીન ચોથા નંબર પર બાંગ્લાદેશ પાંચમા નંબર પર રહ્યો છે અને વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટની વાત કરીશું પાકિસ્તાનના લાહોરને સૌથી પ્રદૂષિત શહેર ગણવામાં આવ્યું છે અને આ સરસ મજાની યાદીને આપણે થોડું અહીંયા જોઈ લઈએ સૌથી પ્રદૂષિત દેશોની અંદર જે છે આપણે જે છે ભારત દેશ કયા નંબર પર છે સાહેબ આઠમા નંબર પર છે પહેલા નંબરે ચાડ બીજા નંબરે ઈરાક ત્રીજા નંબરે પાકિસ્તાન બહેરીન બાંગ્લાદેશ અને બુરકીના ફાસો અને કુવેત આ દેશો છે ભાઈ આની અંદર ત્યાર પછી વાત કરીશું સૌથી પ્રદૂષિત શહેરોની વાત કરીએ પાટનગરની વાત શહેરોની વાત કરીએ તો પાકિસ્તાનનું લાહોર પહેલા નંબર પર ચીન ચીનનું હોટન બીજા નંબર પર

ભારતના છે કયા દેશના છે ભારતના છે ત્યાર પછી વૈશ્વિક સૂચક આંક જે છે ગ્લોબલ અફઘાનિસ્તાન સતત ચોથા વર્ષે આતંકવાદ થી પ્રભાવિત દેશ તરીકે ગણવામાં આવ્યો છે ભાઈ આ ઇન્ડેક્સ જે છે એ સિડની ખાતે આવેલી ટેન્ક ઇન્સ્ટિટ્યુટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા બહાર પાડવામાં આવે છે અને આની અંદર ભારત કયા નંબર પર છે તેરમા નંબર પર છે દક્ષિણ એશિયા સૌથી ખરાબ એટલે કે કહેવાય કે સૌથી વધુ ગ્લોબલ ટેરરિઝમ જે સામનો કરી રહેલો દેશ છે અફઘાનિસ્તાન પહેલા નંબરે બુર્કીના ફાસો સોમાલિયા માલી સીરિયા પાકિસ્તાન પણ છઠ્ઠા નંબર પર છે અને ભારત દેશ સાતમા નંબર પર છે આની અંદર આ ઇન્ડેક્સની અંદર આ ઉપરાંત તમે એક આ ઇન્ડેક્સ જોઈ શકો છો ઇન્ટેલેક્ચુઅલ આઈપી ઇન્ડેક્સ એટલે કૃત્રિમ બૌદ્ધિમતા ઇન્ડેક્સ ની વાત કરીશું પંચાવન પર છે તો ભારત નંબર નંબર પર પર છે છે કયા તો ઇન્ટરનેશનલ આઈપી ઇન્ડેક્સની વાત કરીશું યુએસ ચેમ્બર ઓફ કોમર્સ નું આજે આઈપી ઇન્ડેક્સ છે પંચાવન દેશમાં ભારત બેતાલીસ માં નંબર પર છે એવી વાત આની અંદર કરવામાં આવી છે

અહીંયા તમે જોઈ શકો છો ભારત સરકારે પણ આ જે છે આ જી ક્યુ આઈ આઈ રેન્કિંગ આપણે જમ્પ કર્યો છે એટલે કે ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા હેઠળ ભારતની જે રાષ્ટ્રીય માન્યતા પ્રણાલી છે એને ગ્લોબલ ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડેક્સ ની અંદર વાત કરીશું બે હજાર બાવીસની ની વાત કરીશું આખા વિશ્વમાં પાંચમા નંબરનું સ્થાન આપવામાં આવ્યું છે અને એકસો ને ચોર્યાસી દેશોમાં ભારત પાંચમા નંબર પર છે એવું આ ઇન્ડેક્સ ની અંદર છે એકંદરે ક્યુઆઈ સિસ્ટમ ને એની વાત કરીએ સમજવાનો પ્રયાસ ધ્યાનથી સાંભળજો આની અંદર જે છે આ અલગ અલગ ઇન્ડેક્સ છે આ જી ક્યુ આઈ આઈ રેન્ક ની વાત કરીશું તો ઓવરઓલ ઇન્ડેક્સ ની અંદર ભારત દસમા નંબર પર છે પરંતુ આ રેન્ક એટલે કે માન્યતા પ્રણાલી અહીંયા છે સાહેબ આ માન્યતા પ્રણાલીમાં ભારત પાંચમા નંબર પર છે સ્ટાન્ડર્ડાઇઝેશનની વાત કરીશું ભાઈ એનામાં નવમા નંબર પર છે મેટ્રોલોજીનું રેન્ક ભારતનું એકવીસમા નંબર પર છે ટોટલ જીક્યુઆઈઆઈ આપણો સ્કોર પોઈન્ટ થઈ રહ્યો છે જીક્યુઆઈઆઈ સ્કોરની અંદર પહેલા નંબર પર કોણ છે જર્મની છે સાહેબ બીજા નંબર પર કોણ છે ચીન છે સાહેબ ત્રીજા નંબર પર કોણ છે અમેરિકા છે

આનો હેતુ સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં ગુણવત્તાના ધોરણોને સ્થાપિત કરવા અને પ્રોત્સાહિત કરવા નવી દિલ્હી જક્ષય જક્ષય સહાય કોણ છે છે સાહેબ સ્વચ્છ ભારત મિશનની સફળતાને દરને માપવા માટે જે હેડક્વાર્ટર સર્વે હાથ ધરવામાં આવ્યો તો શહેરી વિકાસ મંત્રાલય દ્વારા એ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આ કામ સોંપવામાં આવ્યું હતું અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જ કામ કર્યું હતું આઈસીએવિએશન ઇન્ટરનેશનલ વાત કરીશું એવિએશન સેફટી ઓવરસાઇટ રેન્કિંગમાં ભારતનો ડંકો વાગ્યો છે ભારત જે છે એ 112 થી 55 માં ક્રમાંક પર આવી ચૂક્યું છે તો આ ઇન્ડેક્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇゼશન દ્વારા તમામ કરાર કરનારા રાજ્યોનું ઓડિટ હાથ ધરવામાં આવ્યું એમાં સેફ્ટી એટલે કે સુરક્ષાના સંદર્ભમાં વાત કરીશું તો ભારત જે છે આની અંદર જે છે હાથ ધરવામાં આવ્યું તો

બેઠા બેઠા એવી વ્યવસ્થા વિકસાવવા માટે જે છે પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવ્યું છે તમામ જાન્યુઆરી મહિનાની અંદર તમામ રાજકીય પક્ષને બોલાવવામાં આવ્યા આ જે છે વિધાનસભાના જે ઇલેક્શનની અંદર આનો ઉપયોગ કરવામાં આવશે ભારત હાલમાં

અનુચ્છેદ ઓગણીસ અને અનુચ્છેદ એકવીસ ના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે હાલમાં એક અદ્ભુત ચુકાદો આપ્યો સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ એક પ્રકારનો કાયદો બની જતો હોય છે ધ્યાન રાખજો એમણે શું કીધું કે અનુચ્છેદ અને હેઠળનો મૂળભૂત અધિકાર એ માત્રને માત્ર રાજ્યની વિરુદ્ધ જે છે લાગુ કરી શકાય છે વાત સાચી છે પણ હવે રાજ્ય અથવા તેના સાધનો સિવાયના વ્યક્તિઓ સામે એટલે કે માની લો કે સામાન્ય વ્યક્તિની સામે પણ આને લાગુ કરી શકાશે એનો અર્થ શું થયો કે માત્ર રાજ્ય જ નહીં પરંતુ ખાનગી નાગરિકોની પણ જે છે સામે પડકારી શકાશે અને રાજ્ય વિરુદ્ધ જે છે આને આહવાન કરવાની વાત કરવામાં આવી હતી હવે લોકો વિરુદ્ધ આહવાન કરી શકાશે એટલે કે અનુચ્છેદ ઓગણીસ એનો પેટા ક્લોઝ વન તમામ નાગરિકોને સ્વતંત્રતાના અધિકાર મળે છે કયા કયા નંબર વન વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા બીજું શાંતિપૂર્ણ રીતે અને હથિયાર વિના ભેગા થઈ શકવાની સ્વતંત્રતા સંગઠનો અથવા યુનિનો બનાવવા માટેની સ્વતંત્રતા ભારતના સમગ્ર દેશમાં મુક્તપણે અવરજવર કરવાની સ્વતંત્રતા ભારતના પ્રદેશના કોઈપણ ભાગમાં રહેવું અને ત્યાં સ્થાયી થવાની સ્વતંત્રતા એફ ને રદ કરવામાં આવ્યો છે કોઈપણ વ્યવસાયનો અભ્યાસ કરવો અથવા કોઈપણ વ્યવસાય વેપાર અથવા વ્યવસાય ચાલુ રાખવાની સ્વતંત્રતા જે છે એ આપવામાં આવી અનુચ્છેદ એકવીસ જે છે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય કોઈ પણ વ્યક્તિને તેના જીવન અથવા વ્યક્તિગત સ્વાતંત્ર્યથી વંચિત રાખવામાં આવી શકાશે નહીં એટલે કે અનુચ્છેદ ઓગણીસ અને એકવીસ ના જે અધિકારો છે હવે ખાનગી એટલે કે તમામ નાગરિકો વિરુદ્ધ પણ લાગુ પાડી શકાશે નહીં અહીં આપણે સ્ક્રીનશોટ પણ મૂક્યો છે ઓફિશિયલી પ્રૂફ માટે પ્રધાનમંત્રીએ મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ તો તમને ખબર હશે એડીપી ટોટલ એકસો ને બાર જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આપણા મુખ્ય ધારાના એવા જિલ્લાઓ કે જ્યાં વિકાસ થઈ શક્યો નથી એમના પર ફોકસ કરવા માટે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો જેમાં આપણા દેશના એકસો બાર જિલ્લાઓની પસંદગી કરવામાં આવી એમાં ગુજરાતમાંથી વાત કરીએ તો દાહોદ અને નર્મદા જિલ્લાની પસંદગી કરવામાં આવી હવે જે છે કેન્દ્ર સરકાર શું લઈને આવી રહી છે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ એટલે કે બ્લોક નો મતલબ છે અહીંયા તાલુકા પ્રોગ્રામ લઈને આવી છે એટલે કે મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમની સફળતા પછી હવે તાલુકા લેવલ પર જે છે આની શરૂઆત કરવામાં આવી છે ટોટલ એકત્રીસ રાજ્યોની અંદર વાત કરીએ તો પાંચસો જિલ્લાઓને આવરી લેવાની આની અંદર વાત કરવામાં આવી છે અને એમાંથી જે છે આ રાજ્યો જે છે ઉત્તર પ્રદેશ બિહાર

તો સ્વાસ્થ્ય અધિકાર એટલે કે ભાઈ હેલ્થ રાઈટ આપનાર પહેલું રાજ્ય બની ચૂક્યું છે રાજસ્થાન રાજસ્થાને જે છે હેલ્થ રાઈટ આપ્યું છે રાઈટ ટુ હેલ્થ નામનો એક બિલ પસાર કર્યો છે એટલે કે કોઈ પણ સામાન્ય સંઘયોની અંદર ક્યારેક કોઈ વ્યક્તિ પાસે પૈસા નથી અને ખાનગી કે કોઈ કંપની દવાખાના જે છે એ સૌથી પહેલો જે છે એમની ફરજ શું આવશે લોકોનો જીવ બચાવવો પહેલી ફરજ આવશે પૈસા બીજા નંબરે આવશે અને આનો ઘણો બધો વિરોધ અને ઘણી બધી બાબતો થઈ રહી હતી સાહેબ રાઈટ ટુ હેલ્થ બિલના ઉલ્લંઘન અને ઇન્કાર કરવા પર 10 થી 25000 ની દંડની જોગવાઈ છે એને સત્તાધિકારી કોઈ જે છે સિવિલ કોર્ટમાં પરકારી શકશે નહીં આ રાજ્ય સ્તરે જિલ્લા સ્તરે કમિટીને વગેરે બનાવવામાં આવશે આની અંદર ઘણી બધી બાબતો કરવામાં આવશે ત્યાર પછી સૌથી હોટ ટોપિક રહ્યો રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું રાહુલ ગાંધીજીનું લોકસભાનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું તો આપ્યો બે સજા અને એ સંદર્ભમાં રાહુલ લોકસભા તો આ બહુ જ મોટો મુદ્દો છે બહુ જ કહેવાય કે અગત્યનો ટોપિક છે એના પર નજર કરીશું તો જો લોકસભા સચિવાલયનું નોટિફિકેશન લોકસભાના મહાસચિવ છે ઉત્પલ કુમાર સિંહ એમને હસ્તાક્ષર કરીને આપ્યું શા માટે આપ્યું ક્યાંથી પ્રતિભાવ આવ્યો બે વર્ષની સજા ઠેરવવામાં આવી સાહેબ અને આપણા કહેવાય કે પ્રાવધાન છે કે બે વર્ષની બધું સજા હોય તો પછી એને જે છે કયા કાયદાઓની જોગવાઈ અંતર્ગત સભ્યપદ ગેરલાયકાત ઠેરવવામાં આવ્યું છે તો એના માટે એક તો બંધારણનો અનુચ્છેદ એકસો બે

પ્રતિબંધ લગાવે એમાં હેટ સ્પીચ જેવું લખેલું છે પરંતુ એમાં ક્યાંય પણ માનહાનિ લખેલું નથી પણ સંસદ દ્વારા બનાવેલા કાયદા અંતર્ગત આવે છે આ અંતર્ગત બે સમુદાયો વચ્ચે નફરત વાત હોય ભ્રષ્ટાચારનો કોઈ કેસ બન્યો હોય દુષ્કર્મ જેવા ગુનાઓની અંદર ચૂંટણી લડતા એમને અટકાવી શકાય છે લડી શકતા નથી પરંતુ એમાં માનહાનિનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન પણ સભ્યપદ આ જ કાયદા અંતર્ગત ગયું હતું છે હવે એની કલમ આઠ ત્રણ જે છે બહુ જ મહત્વપૂર્ણ છે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્ય ને અહીંયા વધુની સજા થાય છે પેલા આઠ એકમાં તો લખ્યું છે આવું આ બે વર્ષ કે તેથી વધુની સજા થાય છે તો તેની સદસ્યતા તરત જ જતી રહે છે અને આગામી છ વર્ષ સુધી ચૂંટણી લડતા રોકી શકાય રોક લાગી જાય છે લીલી થોમસ કેસ જે છે બહુ જ મહત્વપૂર્ણ બન્યો હતો કારણ કે આની કલમ આઠ ચાર હતી એ શું કરતી હતી ભાઈ આ લોકોને બચાવ કરો થોડોક સમય આપો ભાઈ અહીંયા નહીં આ જે છે કે જે છે કે લીલી થોમસ કેસ હતો એની અંદર જે છે ચુકાદો આપવામાં આવ્યો કે ભાઈ લોક આ જે લોક પ્રતિનિધિત્વ કલમ જે છે આઠ ચાર એ ગેરબંધારણીય જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી અને દલીલ કરવામાં આવી હતી ઉપલી કોર્ષમાં જે છે આ નિયમ શું કહેતો હતો જો કેસ ઉપલી કોર્ટમાં પડતર હોય તો તેને અયોગ્ય ઠેરવી શકાતા નથી કોને જે સાંસદોને અયોગ્ય ઠેરવવામાં આવશે નહીં આવું આની અંદર કીધેલું હતું ભાઈ એના લીધે ઘણા બધા સાંસદો જે છે છટકબારીમાં બચી જતા હતા સાહેબ પરંતુ જો અરજીમાં જે છે ઘણા બધી વાત કરવામાં આવી જો બે હજાર તેરની અંદર સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ કે શીખ પટનાયક એ ચુકાદો આપ્યો હતો પોતાનો ચુકાદો સંભળાવી દીધો કે ભાઈ ચાર જે છે આ ચાર જે છે કે વાત કરીએ આરપીએ એક્ટની વાત કરીશું એ લાગુ કરવાનો અધિકાર કેન્દ્ર સરકાર જોડે નથી એટલે કે ભાઈ પણ ગુના ની અંદર બે વર્ષ કે સાંભળજો ભાઈ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા જે છે એમણે જે છે વાત કરીએ તો પ્રતિયોગી એને સંબોધિત કર્યું રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવની કયા નંબરની આવૃત્તિ હતી બે ત્રેવીસ

બે હજાર ઓગણીસ ની અંદર એનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારથી બે હાજર ત્રેવીસ સુપ્રીમ કોર્ટ જે છે ચૂંટણી પંચમાં ટોચની નિમણૂકો પર ઐતિહાસિક ચુકાદો આપ્યો શું કીધું કે ચૂંટણી કમિશનર હોય

અને લોકસભામાં વિપક્ષના નેતા આ પણ હશે સભ્ય અને સુપ્રીમ કોર્ટે કીધું કે વાંધો નહીં તમે લોકો લોકસભાની અંદર વિરોધ પક્ષનો તો કોઈ છે જ નહીં તો ભાઈ જે સૌથી મોટી પાર્ટી હોય સૌથી મોટું પક્ષ હોય એ પક્ષના નેતાને શું ગણવામાં આવશે વિરોધ પક્ષના નેતા ગણવા વિરોધ પક્ષના નેતા ગણવા

પાંસઠ વર્ષની ઉંમર સુધી યાદ રાખજો ચૂંટણી કમિશનરનો કાર્યકાળનો ઉલ્લેખ બંધારણની અંદર બંધારણમાં કાર્યકાળ લખેલ નથી એ ક્યાં લખેલું છે ચૂંટણી પંચ અધિનિયમ ઓગણીસો ને એકાણુંમાં લખેલું છે અરુણ ગોયલ જે નિમણૂક આનંદ ફાનનમાં કરવામાં આવી એના સંદર્ભમાં જે છે સુપ્રીમ કોર્ટે ચુકાદો આવી રીતે અદ્ભુત રીતે ચુકાદો આપ્યો છે સર હાલમાં કયા રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી સાહેબ ત્રિમેના એટલે કે ત્રિપુરા મેઘાલય અને નાગાલેન્ડ આ ત્રણ રાજ્યની અંદર ચૂંટણી યોજાઈ કઈ જગ્યાએ સાહેબ ત્રિપુરા પછી છે મેઘાલય અને નાગાલેન્ડ રાજ્ય જે છે આ ત્રણ રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણીઓ થઈ જેમાંથી ત્રિપુરાની વાત કરીશું તો એનું પાટનગર કયું છે સાહેબ તો અગરતાલા કયો પાટનગર છે

એ છે ફાગુ કોણ છે ફાગુ ચૌહાણજી અને મેઘાલયના નવા મુખ્યમંત્રી કોણ છે નાગાલેન્ડ નું વાત કરીશું નાગાલેન્ડ નું જે પાટનગર છે એ છે સાહેબ કોહિમા નાગાલેન્ડ ના જે નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે રાજ્યપાલ કોને બનાવવામાં આવ્યા છે લા ગણેશન મુખ્યમંત્રી કોને બનાવવામાં આવ્યા છે નેફુરિયો અને નેફુરિયો કેટલામી વખત બન્યા છે તો પાંચમી વખત બન્યા છે કેટલામી વખત બન્યા છે પાંચમી વખત બન્યા છે જોડે જોડે આટલી બાબત યાદ રાખી લેજો ભાઈ અહીંયા પરીક્ષામાં આ કામ લાગી જશે આ તો સીટ કેવી રીતે વિદ્યતા બન્યા છે શું બન્યા છે 22 માં કાયદા પંચની મુદતમાં વધારો કરીને 31 ઓગસ્ટ ચોવીસ સુધી જે છે બાવીસ માં કાયદા પંચની મુદત વધારવામાં આવી છે ભારત સરકાર દ્વારા સમયાંતરે રચના કરવામાં આવે છે કમિશનની રચના મૂળ રૂપે ઓગણીસો માં કરવામાં આવી હતી અને સમયાંતરે જે છે બદલાતું આવ્યું સાહેબ આ જે છે હાલમાં બાવીસ માં કાયદા મુદત બે હજાર ત્રેવીસ એકત્રીસ વીસ માર્ચના રોજ પૂરી થઈ હવે ઓગસ્ટ સુધી બે હાજર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે એના સભ્યો કયા કયા છે છે તો પૂર્ણ સમયના અધ્યક્ષ નિવૃત્ત ચીફ જસ્ટિસ કર્ણાટક કોણ ઋતુરાજ અવસ્થિ છે ચાર પૂર્ણ સમયના સભ્યો હશે સાહેબ સચિવ હશે કાનૂની બાદ વિભાગના હોદ્દેદારના સભ્ય તરીકે લેજિસ્ટર વિભાગ પદના સભ્ય તરીકે પાંચ થી વધુ પાર્ટ ટાઈમના સભ્યો નહીં

આ પંચ કાયદાકીય નિષ્ણાંતોથી બનેલું છે અને તેમાં અધ્યક્ષ તરીકે નિવૃત્ત ન્યાયાધીશને નિયુક્ત કરવામાં આવે છે શું કરવામાં આવે છે નિયુક્ત કરવામાં આવે છે ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન 1833 ના ચાર્ટર્ડ એક્ટ હેઠળ પ્રથમ કાયદા પંચની સ્થાપના કરવામાં આવી હતી એના અધ્યક્ષ હતા લોર્ડ મેકેલે સ્વતંત્ર ભારતની અંદર પ્રથમ કાયદા પાંચ ઓગણીસો પંચાવન માં ત્રણ વર્ષની મુદત માટે કરવામાં આવી હતી એ વખતે અધ્યક્ષ હતા એમસી શીતલવાડ કોણ હતા એમસી શીતલવાડજી આના અધ્યક્ષ હતા સાહેબ કુલ એકવીસ એટલે કે બાવીસમું અત્યારે ચાલી રહ્યું છે ભાઈ તો આ જે છે સરસ મજાની માહિતી જરા યાદ રાખજો ત્યાર પછી હાલમાં

તો એની જેમ જે છે બે હાજર ઓગણીસ ની મહારાષ્ટ્ર વિધાનસભા ધનુષ બાણ આ બંને એકનાથ શિંદે જૂથને આપવામાં આવી રહ્યું છે બાલા સાહેબ ઠાકરે ઓગણીસ જૂન ઓગણીસો ના રોજ શિવસેનાની સ્થાપના કરી હતી અને ઓગણીસો માં રાજકીય પક્ષ તરીકે નોંધણી કરવામાં આવી

તો આ ખાસ યાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ નું રાજીનામું એક્સેપ્ટ કરીને લદ્દાખના લેફ્ટનલ ગવર્નર રાધાકૃષ્ણ માથુરનું પણ રાજીનામું સ્વીકાર લીધું મહારાષ્ટ્રના કોશિયારી સ્થાને રમેશ જે છે એ મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે જો રમેશ બૈસ ક્યાં નિમણૂક કરવામાં આવી છે મહારાષ્ટ્રમાં લેફ્ટનલ જનરલ નિવૃત્ત કૈવલ્ય ત્રિવેકમ જે છે રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે છે સીપી રાધાકૃષ્ણન ઝારખંડના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે શિવ પ્રતાપ શુક્લા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે ગુલાબચંદ કટારિયા આસામના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યાર પછી આગળ વધીએ નિવૃત્ત ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નજીર જે છે એમને આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવે છે વિશ્વભૂષણ હરિશચંદન છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવે છે અનસુયા ઉઈકે મણિપુરના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવે છે લા ગણેશન નાગાલેન્ડ રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવે છે ફાગુ ચૌહાણ મેઘાલય રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવે છે રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર બિહાર રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી અને બ્રિગેડિયર નિવૃત્ત બીડી મિશ્રા એમને ઉપરાજ્યપાલ લેફ્ટનલ ગવર્નર બનાવવામાં આવ્યા છે લદાખના સાહેબ આ ધ્યાન રાખી લેજો આમાંથી એક પ્રશ્ન હશે હશે અને હશે પછી મને કહેતા નહીં કે સાહેબ તમે કીધું કીધુંતું પણ અમે તો ધ્યાન આપ્યું નહીં તો આ પોલિટીનું આપણું જે છે કરંટ અફેર્સ આપણે આની અંદર સંપૂર્ણપણે ફિનિશ કરવાનો પ્રયાસ કર્યો છે અને હવે આપણે જમ્પ કરીશું નેક્સ્ટ ટોપિક પર ચાલો મિત્રો હવે આપણે જે છે મહત્વપૂર્ણ દિવસો અને એના કેટલાક મહત્વપૂર્ણ થીમ આપણી પરીક્ષા માટે મહત્વપૂર્ણ છે એની ચર્ચા કરીશું તમને બધાને ખબર છે કે મહત્વપૂર્ણ દિવસોના સંદર્ભમાં એકાદ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાતો હોય છે તો આપણે ફટાફટથી જે છે મહત્વપૂર્ણ દિવસો અને રિવિઝન કરીશું ટેબલ ફોર્મેટની અંદર તમે જુઓ છો અહીં કે મેં ડિસે બે હજાર બાવીસ ત્રેવીસ લખ્યું છે કારણ કે આપણે છેલ્લા છ મહિનાને પકડવાનું છે તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ ભાઈ અહીંયા ડિસેમ્બર બે હજાર ત્રેવીસના ના મોસ્ટ આઈએમપી દિવસો

બધા માટે સ્વસ્થ ભવિષ્ય આનો વિષય વસ્તુ રાખવામાં આવ્યો હતો બાર ડિસેમ્બર બાવીસ ડિસેમ્બર બે ની વાત કરીશું તો રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવામાં આવે છે બધા બધાને ખબર છે કે રામાનુજનની જે છે જન્મ જયંતિના અવસર પર અને વન સેવન ટુ નાઇન જે છે આને હાર્ડી રામાનુજન નંબર તરીકે ઓળખવામાં આવે છે ત્રેવીસ ડિસેમ્બર પૂછે તો રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે કિસાન દિવસ પણ કહેવામાં આવે છે પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહજીના સન્માનમાં આ યાદ આ દિવસ ઉજવવામાં આવે છે 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ પૂછે તો 15મી માર્ચ ના રોજ જે છે ઉજવવામાં આવે છે ત્યાર પછી 25 ડિસેમ્બર સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ એટલે કે આપડા ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈ સાહેબની જન્મ જયંતિ છે એમને ભારત રત્ન પુરસ્કાર ચલો એક પ્રશ્ન તમારા માટે છે કે વાજપેયી સાહેબને ભારત રત્ન પુરસ્કાર કયા વર્ષે આપવામાં આવ્યો હતો આ પ્રશ્નોનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે ઓગણત્રીસ ડિસેમ્બરની વાત કરીશું આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ પણ કેટલાક દિવસો છે જેને યાદ રાખતા જજો એક એક કરીને હવે વાત કરીશું નવેમ્બર મહિનાના મોસ્ટ આઈએમપી દિવસો સૌથી પહેલા વાત કરીએ ચર્ચા કરીએ એક થી પાંચ નવેમ્બર જે છે એ ભારતીય જળ સપ્તાહ ઇન્ડિયા વોટર વીક તરીકે ઉજવણી કરવામાં આવી વોટર સિક્યોરિટી ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ વિથ ઇક્વિટી જે છે આ વિષય રાખવામાં આવ્યો હતો એકત્રીસ ઓક્ટોબર થી છ નવેમ્બર પૂછે તો તકેદારી જાગૃતિ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે વિકસિત રાષ્ટ્ર માટે ભ્રષ્ટાચાર મુક્ત ભારત એનો વિષય વસ્તુ હતું સાત નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ આ ચાર ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે તો રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ પૂછે તો સાત નવેમ્બર અને ચાર ફેબ્રુઆરી ત્યાર પછી અગિયાર નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ અને એની થીમ હતી ચેન્જિંગ કોર્સ ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન અને આપણા દેશના પ્રથમ શિક્ષણ મંત્રી મોલાના અબ્દુલ કલામ આઝાદની જન્મ જયંતિ પણ છે

આ દિવસ ઉજવવામાં આવે છે પણ આમ વિશ્વ વિદ્યાર્થી દિવસ પંદર ઓક્ટોબર ઓગણીસ થી નવેમ્બર જે છે વર્લ્ડ હેરિટેજ વીક તરીકે ઉજવવામાં આવે છે અને અહીંયા ધ્યાન રાખી લેજો વર્લ્ડ હેરિટેજ ડે અઢાર એપ્રિલ ના રોજ ઉજવવામાં આવે છે

ફ્રાન્સ વર્થે વિશ્વના પ્રથમ ઇલેક્ટ્રોનિક ટેલિવિઝનની શોધ કરી હતી અને એ દિવસની યાદમાં એકવીસ નવેમ્બરનો આ દિવસ ઉજવવામાં આવે છે નેશનલ મિલ્ક ડે રાષ્ટ્રીય દૂધ દિવસ છવ્વીસ નવેમ્બર અને છવ્વીસ નવેમ્બર શા માટે કારણ કે ભારત દેશની અંદર શ્વેત ક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનની જન્મ જયંતિના અવસર પર આ દિવસ ઉજવવામાં આવે છે બંધારણ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે છવ્વીસ નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના રોજ આપણા જે છે ભારતીય બંધારણ સભાએ જે બંધારણ બનાવ્યું એને આપણા લોકોએ જે છે સ્વીકાર કર્યો અને એનો અમલ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ થયો સત્યાવીસ નવેમ્બર નેશનલ કેડેટ કોપ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ એક સરસ મજાની માહિતી છે હવે વાત કરીશું આપણે ઓક્ટોબર બે હજાર બાવીસ ના મહત્વપૂર્ણ દિવસોની સૌથી પહેલો પ્રશ્ન તમારી સમક્ષ બે થી આઠ ઓક્ટોબર બે હજાર બાવીસ રાષ્ટ્રીય વન્યજીવ સત્તા અને કયા નંબરનું હતું આ

પાંચ સપ્ટેમ્બર સાત ઓક્ટોબર વાયુસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે કયા નંબરની વર્ષગાંઠ હતી ભાઈ નેવી અને હવે કઈ આવશે આગળ એકાણું આવશે વિશ્વ વિશ્વ પોસ્ટ દિવસ જે છે એ નવ ઓક્ટોબરના ના રોજ ઉજવવામાં આવે છે પ્લેનેટ માટે પોસ્ટ જે છે આનો વિષય રાખવામાં આવ્યો

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ કયા નંબરનો સાતમા નંબરનો ચોવીસ ઓક્ટોબર પૂછી લે તો વિશ્વ પોલિયો દિવસ ચોવીસ ઓક્ટોબર સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને એકત્રીસ ઓક્ટોબર એટલે આપણને બધાને ખબર છે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે આની ઉજવણી કરવામાં આવે છે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અવસર પર આ દિવસની ઉજવણી કરવામાં આવે છે હવે વાત કરવાની છે આપણે જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ સોરી વાત કરીશું મહત્વપૂર્ણ દિવસોની તો એક જાન્યુઆરી ડીઆરડીઓ ની સ્થાપના એક જાન્યુઆરી ઓગણીસો અઠાવન ના રોજ થઈ હતી બે હાલમાં બે હજાર ત્રેવીસ માં આનો પાસઠ માં નંબરનો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ઓગણીસો અઠાવનમાં નાસાની પણ સ્થાપના થયેલી છે ત્યાર પછી ચાર જાન્યુઆરી વિશ્વ બ્રેલ દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્રનો આ દિવસ ઉજવવામાં આવે છે બ્રેલના શોધક લુઈ બ્રેલ લુઈસ બ્રેલની જન્મ જયંતિના અવસર પર સાહેબ આ પણ કેટલાક મહત્વપૂર્ણ દિવસોને કહીશ એ બધા દિવસો આપણે નોંધતા જવાના છે ત્યાર પછી ભારતીય માનક બ્યુરો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે છે એનો ઇઠ્યોતેરમાં નંબરનો સ્થાપના દિવસ છ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવ્યો છે એ પણ જરા ખાસ ધ્યાન રાખી લેજો ત્યાર પછી પ્રવાસી ભારતીય દિવસ અથવા બિન નિવાસી ભારતીય દિવસ જે છે એ નવ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે આનો વિષય શું રહ્યો તો ભાઈ યાદ રાખજો ડાયસ્પોરા અમૃતકાળમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો જે છે વિશ્વ હિન્દી દિવસ દસ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે દસ જાન્યુઆરી ઓગણીસો પંચોતેર ના રોજ નાગપુર ખાતે પહેલું વિશ્વ હિન્દી પરિષદની જે આયોજન કરવામાં આવ્યું એટલા માટે જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ કરવામાં છે અને સપ્ટેમ્બર જે છે છે એ સાહેબ કયો દિવસ ઉજવાય રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યાર પછી માર્ગ સલામતી સપ્તાહ અગિયાર થી સત્તર જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય યુવા દિવસ જે છે એ યાદ રાખી લેજો થીમ બે હાજર ત્રેવીસ વિકસિત યુવા વિકસિત ભારત સ્વામી વિવેકાનંદ વિવેકાનંદી તરીકે ઉજવવામાં આવે છે એનો એકસો ને અડતાલીસ માં સ્થાપના દિવસ જે છે ઉજવણી કરવામાં આવી પંદર જાન્યુઆરી અઢારસો પંચોતેર ના રોજ આની સ્થાપના કરવામાં આવી હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ સોળ જાન્યુઆરી રોજ ઉજવવામાં આવે છે

છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું અને આપણે લાગુ થયું ભાઈ અને જે છે આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ ત્યાર પછી ત્યાર પછી સરસ મજાના દિવસની વાત કરીએ છું ડેટા ગોપનીયતા દિવસ જે છે એની ઉજવણી અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ કરવામાં આવે છે ગોપનીયતા પહેલા વિચારો એટલે થિંક પ્રાઇવસી ફર્સ્ટ જે છે આ વિષય રાખવામાં આવ્યો ત્રીસ જાન્યુઆરી બાપુની જે છે

જાન્યુઆરી મહિનાના છેલ્લા રવિવારના રોજ ઉજવવામાં આવે છે પરંતુ બે હજાર ત્રેવીસ માં આ દિવસ ક્યારે આવ્યો તો ભાઈ ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ આવ્યો છે સાહેબ આ યાદ રાખી લેજો ત્યાર પછી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ ના મોસ્ટ આઈએમપી દિવસોની વાત કરીએ એમાં સૌથી પહેલો દિવસ જે છે પહેલી ફેબ્રુઆરી ભારતીય કોસ્ટગાર્ડ દિવસ ભારતીય તટ રક્ષક દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે વિશ્વ વેટલેન્ડ દિવસ જે છે એ આદ્રભૂમિ દિવસ બે ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે વેટલેન્ડ રિસ્ટોરેશન આ એની થીમ હતી વિશ્વ કેન્સર દિવસ આપણે આગળ વાત કરીએ ચાર ફેબ્રુઆરીના રોજ ત્યાર પછી સરસ મજાના નેક્સ્ટ પ્રશ્ન પર આપણે જમ્પ કરીએ અને જેટલા મહત્વપૂર્ણ દિવસો છે કરું છું છે કરતા ભાઈ વિશ્વ કઠોળ એટલે પલ્સીસ દિવસ જે છે એ દસ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે યુનાની દિવસ જે છે અગિયાર ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે તો એ પણ અગિયાર ફેબ્રુઆરીના રોજ આની ઉજવણી કરવામાં આવે છે ત્યાર પછી વાત કરીશું વિશ્વ રેડિયો દિવસ અને થીમ ખાસ યાદ રાખી લેજો રેડિયોને શાંતિ ક્યારે તો તેર ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય મહિલા દિવસ પણ તેર ફેબ્રુઆરીના રોજ કોની જન્મજયંતી છે સરોજિની નાયડુની જન્મ જયંતીના અવસર પર આ દિવસ ઉજવણી કરવામાં આવે છે વિશ્વ સામાજિક ન્યાય દિવસ વીસ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

મહિલા ન્યાયાધીશો માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અગેન સુપર ઇમ્પોર્ટન્ટ સ્ટાર લગાને ઉપર પછી વિશ્વ ગ્લુકોમા દિવસ બાર માર્ચ ના રોજ ઉજવવામાં આવે છે નદીઓ માટેનો આંતરરાષ્ટ્રીય કાર્ય દિવસ ચૌદ માર્ચના રોજ ગણિતનો આંતરરાષ્ટ્રીય દિવસ સુપર સુપર ઇમ્પોર્ટન્ટ અગેન તો ચૌદ માર્ચના રોજ ઉજવામાં આવે છે અને પેલું બાવીસ ડિસેમ્બર

વિશ્વ કવિતા દિવસ એકવીસ માર્ચના રોજ ઉજવવામાં આવે છે જળ દિવસ માર્ચના રોજ વિશ્વ હવામાન એટલે કે મેટ્રોલોજીકલ ડે માર્ચના રોજ જે છે આની ઉજવણી કરવામાં આવે છે શહીદ દિવસ માર્ચના રોજ આ દિવસ ઓગણીસો એકત્રીસ ની અંદર ત્રણ ભારતીય સ્વતંત્ર સેનાની એટલે કે ભગતસિંહ સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને ફાંસીની જે આપવામાં આવી સજા એ અવસર પર ઉજવવામાં આવે છે વિશ્વ ક્ષય રોગ દિવસ ચોવીસ માર્ચના રોજ ઉજવવામાં આવે છે શનિવાર આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિશ્વ રંગભૂમિ દિવસ સત્યાવીસ માર્ચના રોજ એની ઉજવણી કરવામાં આવે છે આની વિષય વસ્તુ આપણે યાદ રાખવાની છે કે થિયેટર એન્ડ કલ્ચર ઓફ પીસ જે છે આની વિષય વસ્તુ હતી મિત્રો

બે હજાર ઓગણીસ ની આ પ્રોગ્રામની જે છે શરૂઆત કરવામાં આવી છે ઇન્ટરબોલ દ્વારા જનરલ એસેમ્બલી જે છે એ ઓક્ટોબર નવી દિલ્હી ખાતે યોજાઈ હતી સાહેબ ઓગણીસો સત્તાણું માં ભારતે આનું આયોજન કર્યું હતું એના પછી જે છે નેવું માં નંબર ની આયોજન કર્યું અને એકાણું માં નંબર ની કઈ જગ્યાએ યોજાશે તો વીએના ઓસ્ટ્રિયા ખાતે ઓસ્ટ્રેલિયા નહીં ઓસ્ટ્રિયા ખાતે આનું આયોજન થવાનું છે ઇન્ટરપોલ એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન આઈસીપીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે ને ટૂંકમાં ઇન્ટરપોલ કહીએ છે ઇન્ટરપોલ વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય પોલીસ સંસ્થા છે 195 સભ્ય દેશો છે ભારત ક્યારે જોડાયું તો જૂન 1956 માં જોડાયું આની સ્થાપના 1923 માં સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવી હતી

સંતનામ સમિતિની ભલામણના આધારે આની સ્થાપના કરવામાં આવી હતી કયા મંત્રાલય અંતર્ગત આવે છે કર્મચારી વિભાગ અંતર્ગત આવે છે આ વૈધાનિક સંસ્થા નથી તેની સત્તાઓ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક ઓગણીસો થી આને મેળવે છે અને ભારતમાં ઇન્ટરપોલ માટેની નોડલ એજન્સી પૂછે તો યાદ રાખજો સીબીઆઈ કયું આવશે સીબીઆઈ ઇઝ ધ રાઈટ આન્સર આવશે

અલગ અલગ દેશો વચ્ચેની સૈન્ય કવાયતોના સંદર્ભમાં પણ જોઈ લઈએ અભ્યાસ અને અંદર એડ થઈ ગયું છે ઇન્ડોનેશિયા સાથે ગરુડ શક્તિ થાઇલેન્ડની સાથે મૈત્રી મંગોલિયાની સાથે નોમાડિક એલિફેન્ટ જાપાનની સાથે ધર્મ ગાર્ડિયન વીર ગાર્ડિયન આ જે કવાયતો છે હાલમાં જે ચર્ચામાં રહેલી છે ત્યાર પછી ચીન સાથે આપણે હેન્ડ ઇન હેન્ડ ઓમાન સાથે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અલ નજર નઝીમ અલ બહર અને ઈસ્ટર્ન બ્રિજ નામની કવાયતનું આયોજન કરીએ છે કઝાકિસ્તાન જોડે આપણે કાજિન્ડ નેપાળ જોડે સૂર્ય કિરણ યુએસ જાપાન ની સાથે માલાબાર અને આની અંદર ઓસ્ટ્રેલિયા પણ એડ થઈ ચૂકેલું છે હવે સિંગાપુર વાત કરીશું તો સિમ્બેક્સ કવાયત ઉઝબેકિસ્તાન સાથે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે ડસ્ટ લિંક કવાયતનું આયોજન કરવામાં આવે છે

ત્રણ ડીઝલ સંચાલિત વોટર જેટ દ્વારા અને ચલાવવામાં આવે છે પચીસ નોટિકલ માઇન્ડની ઝડપ તે મેળવી શકે છે હળવા વજનના ટોર્પીડોઝ જે છે ડેવલોપ કરવામાં આવી રહ્યા છે આઈએનએસ એન્દ્રોતનું નામ ખાદ યાદ રાખી લેજો પરીક્ષામાં પૂછી શકે છે અમદાવાદમાં નેશનલ કોન્ફરન્સ અને ડ્રોન ટેકનોલોજીનો પ્રારંભ કરવામાં આવ્યો તો નેશનલ કોન્ફરન્સ ઓન ડ્રોન ટેકનોલોજી સાથે સાથે ડ્રોન મંત્રાલયની પણ શરૂઆત કરવામાં આવી છે આ શરૂઆત જે છે

આ ઉપરાંત ભારતના વાત કરીશું અહીંયા તો ઈસરોએ વન વેબ કંપનીના છત્રીસ સફળતાપૂર્વક લોન્ચ કર્યા હતા વેબ ઇન્ડિયા ઉપગ્રહો ટોટલ આના ઉપગ્રહ લોન્ચ કરવાના હતા એમાંથી છત્રીસ પહેલાં લોન્ચ કર્યા છત્રીસ હવે લોન્ચ કર્યા કઈ જગ્યાએથી શ્રી હરિકોટા ખાતેથી ભારતીય અવકાશ સંશો ઈસરો દ્વારા તો અહીંયા ભારતના લોન્ચ વ્હીકલ્પ એમ વી એલ એમ વી દ્વારા જે છે આને લોન્ચ કરવામાં આવ્યું હતું સાહેબ અને ત્યાર પછી આ ટોપિક ને આગળ વધીએ તો લોન્ચ વિકલ માર્ક 3 જે છે એને લો અર્થ ઓર્બિટ એલીયો માં આને લોન્ચ કરવામાં આવેલા છે તો આ પણ સરસ મજાની માહિતી છે એને જરા નોંધ કરતા જજો આની અંદર 36 ઉપગ્રહો ને જે છે આની અંદર અને ભારતીય એરટેલ આ વન વેપ ની અંદર સમાવેશ થાય છે એ પણ જોડે જોડે યાદ રાખજો ત્યાર પછી છે સંપૂર્ણપણે સ્વદેશી રીતે ઉત્પાદિત ફ્યુઝ એટલે કે YDB60 YDB60 શું છે

ઈસરો અને નાસા આ બંને મળીને નિસાર ઉપગ્રહ તૈયાર કર્યો છે એ પણ ખાસ જે છે નામ આનું યાદ રાખજો નિસાર શું છે તો ઉપગ્રહ છે તો ઈસરો અને નાસા બંને ભેગા થઈને આ બેંગલુરુ ત્યારે લોન્ચ કરવામાં આવશે હાલમાં જ એને જે છે બેંગલુરુ લાવવામાં આવ્યું છે આ સરસ મજાનો જે છે મિશન છે ભારત અને નાસાનો કહેવાય છે કે સૌથી મોંઘો કહેવાય કે અંતરિક્ષ મિશન પણ છે એને પણ ધ્યાન રાખજો ચાલીસ ફૂટ વ્યાસવાળા ડ્રમ આકારના રિફ્લેક્ટર એન્ટેના

કરવામાં આવ્યા છે તો અહીંયા પણ ક્યાંક વિધાન વાક્યમાં તમને ફસાવે તો એ વખતે ખાસ ધ્યાન રાખી લેજો અંદર અને બહુ સરસ મુદ્દા પછી ડસ્ટ આપણે કરી ભારત અને ઉજબેકિસ્તાન વચ્ચે ઉત્તરાખંડના પિથોરાગઢની અંદર કરવામાં આવ્યું ઉત્તરાખંડના પિથોરાગઢની અંદર આનું આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત ડેઝર્ટ ફ્લેગ વી વન ટુ થ્રી એટલે પાંચ વત્તા ત્રણ એટલે આઠમી ડેઝર્ટ ફ્લેગની આઠમી આવૃત્તિ એટલે ભારતીય વાયુસેનાની ટુકડી જે છે એ સંયુક્ત આરબ અમીરાતમાં ભાગ લેવા ગઈ હતી યુકેમાં નહીં ઓલ દાફરા છે છે તો આને જરા યાદ રાખી લેજો પરીક્ષામાં કન્ફ્યુઝ કરશે ત્યાર પછી ઇન્ડિયા યુએઈ બાયલેટરલ એક્સરસાઇઝ આ નૌકા કવાયત છે ડેઝર્ટ ઇગલ ટુ એ દ્વિપક્ષીય વાયુસેના કવાયત છે કોની વચ્ચે યુએઈ અને ભારતીય વાયુસેના વચ્ચેની કવાયતોને જરા નોંધી લેજો

પછી કેનેડા એટલે બે સેન્ટર થયા અને એશિયામાં આ પહેલું અને વિશ્વમાં આ ત્રીજું સેન્ટર બનવા જઈ રહ્યું છે તો આને પણ જરા આપણે નોંધ કરી લઈશું ટાટા ગ્રુપ ભારતીય બહુરાષ્ટ્રીય સમૂહ છે એકસો થી પચાસ દેશોની અંદર જે છે પોતાનું કામકાજ કરે છે માર્કેટ લિસ્ટિંગ કંપની છે સાહેબ સ્થાપના અઢારસો ને અડસઠ માં સ્થાપક જમશેદજી ટાટા ચેરમેન અને એમડી છે નટરાજન ચંદ્રશેખર हेडक्वार्टर આવેલું છે મુંબઈ ખાતે શું આવેલું છે મુંબઈ ખાતે આવેલું છે આ ઉપરાન હિન્દુ एचएलएफटी 42 પૂછી લે કે સાહેબ આનું પૂર્ણ નામ શું છે તો યાદ રાખજો હિન્દુસ્તાન લીડ ઇન ફાઇટર ટ્રેનર આ ટ્રેનર એરક્રાફ્ટ છે શું છે ભાઈ

ધ સ્ટ્રોમ ઇઝ કમિંગ તોફાન આવી રહ્યું છે આ નેક્સ્ટ જનરેશન યાદ રાખજો નેક્સ્ટ જનરેશન સુપર સોનિક ટ્રેનર એરક્રાફ્ટ છે ભાઈ સુપર સોનિક ટ્રેનર એરક્રાફ્ટ છે અહીં ફોકસ કરજો ભાઈ ખાસ કરીને ભાઈ આ ફાઇટર પાયલોટોની તાલીમ માટે તૈયાર કરવામાં આવ્યું છે બે એન્જિન સિંગલ એન્જિન નથી બે એન્જિન સાથેનું પ્રથમ સ્વદેશી ટ્રેનર ફાઇટર એરક્રાફ્ટ પણ બનવા જઈ રહ્યું છે એ પણ ખાસ ધ્યાન રાખી લેવાનું છે તપસ

ચંદ્રનો નવો રાજની શોધ કરવામાં આવી રહી છે જે છે આપણા ટેક્સ્ટબુકમાં લખેલું છે કે શનિ સૌથી વધારે ચંદ્રો ધરાવે છે પણ હવે ગુરુ ગ્રહ જે છે એ સૌથી વધુ સંખ્યામાં ચંદ્રો ધરાવતો ગ્રહ બની ચૂક્યો છે સાહેબ અહીંયા ત્યાર પછી એક મિશન અહીંયા સેટેલાઇટ એસ એસ એલ વી ડી ટુ એટલે કે આપણું સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ નાના નાના ઉપગ્રહોને લોન્ચ કરવા માટે આપણે એક સ્પેશિયલી જે છે લોન્ચિંગ વિકલ્પ બનાવ્યું છે જેનું નામ છે એસ એસ એલ વી સોલ સ્મોલ સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ જે છે એના દ્વારા જે છે પહેલી વખત લોન્ચ કરવામાં નિષ્ફળ ગયું એટલે ડી વન નિષ્ફળ ગયું એટલે કે ડી વન નિષ્ફળ ગયું ડી ટુ જે છે એ સફળ રહ્યું છે સાહેબ અહીંયા અને હવે ભારત એક નવી પ્રગતિ શરૂ આની અંદર થઈ ચૂકી છે સૌથી નાનું રોકેટ એ શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું સ્મોલ સેટેલાઇટ લોન્ચ વિકલ છે ભાઈ અને સફળતાપૂર્વક જે છે લોન્ચ કર્યા છે કોના કોના ઉપગ્રહ અમેરિકન કંપની એન્ટારિયસનો જાનુ સ્વન ચેન્નાઈની જે છે સ્પેસ સ્ટાર્ટઅપ સ્પેસ ક્રિટનો જે છે આઝાદી સેટ ટુ

એ પણ જરા નોંધી લઈશું અહીંયા તો બહુ અદ્ભુત મિશન હતું સાહેબ અને આપણે જે છે હવે ઘણા બધા દેશોના ઉપગ્રહ બહુ જલ્દી લોન્ચ લોન્ચ કરીશું એરો ઇન્ડિયા બે હજાર ત્રેવીસના ચૌદમાં સંસ્કરણનું આયોજન હાલમાં ક્યાં કરવામાં આવ્યું બેંગલુરુમાં બેંગલુરુમાં કઈ જગ્યાએ યલાહંકા એરફોર્સ સ્ટેશન એરફોર્સ બે સ્ટેશન ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર ત્રેવીસથી થીમ શું હતી ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ જે છે એક અબજ તકોનો રનવે જે છે થીમ રાખવામાં આવી હતી દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે આનું આયોજન જે છે સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે એશિયાનો સૌથી મોટો કહેવાય કે એર શો છે એર શો ની પ્રથમ આવૃત્તિ ઓગણીસો ને માં યોજાઈ હતી નાઇન્ટીન નાઇન્ટી સિક્સ ની અંદર આનું આયોજન કરવામાં આવ્યું હતું લાઇટ હેલિકોપ્ટર માર્ગથી એટલે કે ભાઈ એ એલ એચ એમ કે થ્રી જે છે આની વાત છે કેમ ચર્ચામાં હતું તો આપણી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા અદ્યતન લાઇટ હેલિકોપ્ટર માર્ક થ્રી એ મોરેશિયસ સરકારને જે છે નિર્ધારિત સમય પહેલાં સોંપી દેવામાં આવ્યા છે એટલે મોરેશિયસ જે છે એણે ઓર્ડર આપ્યો હતો ને આપણે એમને પહોંચી આપી દીધા છે આ અત્યાધુનિક સાધનો સાથે મોરેશિયસ પોલીસ ફોર્સ માટે જે છે એમની ઓપરેશનલ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ઓર્ડર હતો અને ઓર્ડર આપણે પૂર્ણ કર્યો છે અને વિદેશી જે છે આપણે હવે એક્સપોર્ટ કરતી કન્ટ્રી બની ચૂક્યા છે શું બન્યા છે એક્સપોર્ટ કરી રહ્યા છે એરો ઇન્ડિયા શોનું આયોજન જે છે આની અંદર કરવામાં આવ્યું આપણને બધાને ખબર છે આના સંદર્ભમાં ઘણી બધી જે છે એશિયાની સૌથી મોટી વિશ્વની બીજા ક્રમની છે બેંગલુરુના યલાહંકા એરપોર્ટ સ્ટેશન ખાતે ઓગણીસો છન્નુથી થી આનું

લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર નું પણ અનાવરણ કરવામાં આવ્યું સાહેબ આની અંદર અને લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર એ સમર્પિત કરવામાં આવ્યો છે તુમકુરમાં જે છે ફેક્ટરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે બે હજાર સોળમાં પ્રધાનમંત્રીએ જ આ ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો હતો હવે આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર નિર્માણ જે છે ફેક્ટરી બની ચૂકી છે અહીંયા લાઇટ યુટિલિટી હેલિકોપ્ટર

આઈ એમ એચ એલ સી એચ પૂર્ણ નામ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે તો તો એને આપણે ફોકસ કરીશું ભાઈ આ સરસ બધાની ફેક્ટરી આ અલગ અલગ રીતે ફેક્ટરી બનાવવામાં આવી છે આ છે આપણા સંરક્ષણ અને ડિફેન્સના કરંટ અફેર્સ હવે આપણે આગળ વાત કરીશું ભાઈ સ્પેસની ને એની ચર્ચા કરીશું તો નેક્સ્ટ કરંટ અફેર્સ પર ચર્ચા કરીએ ચાલો ભાઈ ચાલો મિત્રો હવે આપણે જે છે સાયન્સ એન્ડ ટેકનોલોજીના કરંટ અફેર્સની ચર્ચા કરીશું છેલ્લા છ મહિનામાં કયા કયા વિજ્ઞાન અને ટેકનોલોજીના કરંટ અફેર્સ ચર્ચાના વિષય રહ્યા છે તો સૌથી પહેલા વાત કરીશું આગળ વધીજો એ પહેલા વેબ સંકુલની એપ્લિકેશન જો તમે ડાઉનલોડ ન કર્યું હોય તો ડાઉનલોડ કરી લેજો ખૂબ જ નજીવા દરે આપણી અંદર તમામ કોર્સીસ તમને ઉપલબ્ધ મળે છે જો તમે ક્લાસ ક્લાસ લઈને એમાં પણ ઇન્ટરવ્યુ બધું આવી જાય છે જો તમે તૈયારી કરી રહ્યા હો તો એક વખત વેબ સંકુલ એપ્લિકેશન હંમેશા ડાઉનલોડ કરી લેવી ભાઈ અને ડાઉનલોડ કરીને જે છે વધુ માહિતી મેળવી લેવી આ ઉપરાંત જે છે તમે વેબ સંકુલના ઘણા બધા હેલ્પલાઇન નંબર છે એનો પણ સંપર્ક સાધી શકો છો ભાઈ સૌથી પહેલા વાત કરીશું આઈઆઈટી રૂડકીની વાત કરવાની છે એમાં એમ્સ દિલ્હી અને આઈઆઈટી રૂડકી આ બંને ભેગા થઈને ગર્ભવતી મહિલાઓ માટે એક મોબાઈલ એપ તૈયાર કરી છે જેને નામ આપવામાં આવ્યું છે સ્વસ્થ ગર્ભ નામની એક મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે ભાઈ તો આ એક સરસ મજાનું નામ યાદ રાખી લેજો આ જે છે ગર્ભવતી મહિલાઓ માટે છે અમરેલી ખાતે પ્રાણીઓ માટે ભારતની પ્રથમ મોબાઇલ આઈવીએફ લેબ નું જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આખા દેશમાં પહેલી વખત ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે આઈવીએફ મોબાઈલ યુનિટ નું જે છે ઉદ્ઘાટન અમરેલી જિલ્લાની અંદર કરવામાં આવ્યું છે સાહેબ આ ઉપરાંત ભારતમાં પહેલીવાર જે છે આઈવીએફ ના માધ્યમથી બન્ની જાતની ભેસના বাচ্চাનો જન્મ પણ જે છે થયો હતો સાહેબ તો ઇન્ડિયાસ ફર્સ્ટ ટેસ્ટ્યુબ બંની જે છે બફેલો બંની બફેલો એ ગુજરાતની અંદર અમરેલીમાં જ જન્મ્યો હતો એ પણ જરા નોંધી લેજો અહીંયા ત્યાર પછી એકસો આઠમી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન તો સાહેબ નાગપુર ખાતે કરવામાં આવ્યું હતું પરંતુ આજ જે છે ભારતીય વિજ્ઞાન જે છે એ બાળકો લખી દે એની અંદર શું લખે છે ભાઈ બાળકો માટે ભારતીય ભારતીય બાળકોની વિજ્ઞાન કોંગ્રેસ લખે તો એનું ત્રીસમું સંસ્કરણ અને એનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે તો નાગપુર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું ત્યાર પછી ભારતનું પ્રથમ ઓનલાઈન ગેમિંગનું સેન્ટર ઓફ એક્સેલન્સ જે છે એ કઈ જગ્યાએ બનાવવામાં આવશે તો ભાઈ મેઘાલયના શિલોંગ ખાતે મેઘાલયના શિલોંગ ખાતે જે છે આ બનાવવામાં આવશે ભાઈ મેઘાલયના શિલોંગ ખાતે તૈયાર કરવામાં આવશે સ્થાપિત કરવામાં આવશે ત્યાર પછી વાત કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જે છે એના દ્વારા હેલ્થકેર અને લાઈફ સાયન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટેનું કેન્દ્ર એના માટે ભારતના કયા શહેરની પસંદગી કરવામાં આવી છે તો હૈદરાબાદ શહેરની પસંદગી કરવામાં આવી છે

આઠમા નંબરના જે છે અને થીમ હતી વિજ્ઞાન ટેકનોલોજી અને નવીનતા સાથે અમૃત કાર્ડ તરફ કૂચ કરવી સાહેબ આ ઉપરાંત વિજ્ઞાનિકા કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું ઈસરો દ્વારા જે છે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તો વિજ્ઞાનિકા યાદ રાખજો તો વિજ્ઞાન સાહિત્ય વિજ્ઞાન સાહિત્ય મહોત્સવ જેને કહેવામાં આવે છે વિજ્ઞાનિકા આ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ જે છે વાત કરીશું બે હજાર ને થી એનું આયોજન કરવામાં આવે છે ક્યારથી બે હજાર ને 15 થી એનું આયોજન કરવામાં આવે છે ત્યાર પછી ભરોસ નામની એક જે છે સ્વદેશી મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ કઈ આઈઆઈટી દ્વારા એનો વિકાસ કરવામાં આવ્યો અને બનાવવામાં આવે છે સાહેબ તો જવાબ આવશે આઈઆઈટી મદ્રાસ દ્વારા અ ભરોસા જે છે આપણી તો આ એપ્લિકેશન દેશી ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવેલી છે તો મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ છે સાહેબ તો આ જે છે જન્ડકૂપ્સ જે છે એટલે કે ઓપરેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિકસાવામાં આવ્યું છે અને એ પણ જરા જોડે જોડે આપણે નોંધી લેવાનું છે આની અંદર અને તેના અલગ અલગ રીતે જે છે ભંડોળ ભારત સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યું છે ભરોસ નામનું સોફ્ટવેર કોમર્શિયલ ઓફ ધ સેલ્ફ ઉપકરણ પર ઇન્સ્ટોલ કરી શકાય છે એટલે જરૂરિયાત પ્રમાણે તમામ ડેટા ને બધું જે છે આપણા દેશની અંદર રહે એવી સરસ મજાનું પ્રાવધાન આની અંદર કરવામાં આવ્યું છે ફાઈવ વપરાશ વપરાશકર્તા મારતે લોન્ચ કરે એટલે કે ભાઈ પ્રાઇવેટલી જે છે લોન્ચ કરવામાં આવ્યું છે પ્રથમ નેઝલ વેક્સિન જે છે લોન્ચ કરવામાં આવી છે

અને કોલ બિફોર યુ ડીગ નામની એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે તો આ અદ્ભુત છે આજુબાજુના દેશો માટે પણ આ સેન્ટર જે છે અદ્ભુત રીતે કાર્ય કરશે કોલ બિફોર યુ ડીગ એટલે કે રસ્તાઓ જે છે ખોદકામ કરતા પહેલા એક વખત બે કોલ કર લો કારણ કે રસ્તો નવો બન્યો છે પછી તમે ખોદી જાઓ છો વળી પાછો નવો રસ્તો બનાવો વધી પાછું ખોદી જાઓ એનાથી ઘણું બધું નુકસાન જે છે દેશને થાય છે દર વર્ષે ત્રણ હજાર કરોડ થી નુકસાન થાય છે અને બચાવવા માટે આ લોન્ચ કરવામાં આવ્યું છે

પ્રથમ મહિલા અધ્યક્ષ છે એકસો ત્રાણું દેશોના સભ્ય દેશો છે ભાઈ અને એટલા માટે મહત્વપૂર્ણ સંસ્થા બની જાય છે તો એ પણ સરસ મજાની માહિતી યાદ રાખજો ત્યાર પછી નાલ્કો દ્વારા બી બાર જીરો એક જે છે તૈયાર કરવામાં આવ્યો છે ભારત પ્રથમ બોક્સાઇટ સીઆરએમ છે શું છે ભારત પ્રથમ બોક્સાઇટ સીઆરએમ છે જે નાલકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ દ્વારા એ ખાણ મંત્રાલય હેઠળની આ નવરત્ન સીપીએસસી છે ભાઈ એ જે છે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર ના સહયોગથી બાર્ક બી બારસો એક નામના બોક્સાઇટ ની પ્રમાણિત સંદર્ભ સામગ્રી સી આર એમ જે છે સર્ટિફાઈડ રેફરન્સ મટીરિયલ તૈયાર કર્યું છે આ ભારતનું પ્રથમ સર્ટિફાઈડ રેફરન્સ મટીરિયલ છે અને વિશ્વનું પાંચમા નંબરનું સર્ટિફાઈડ રેફરન્સ મટીરિયલ છે નાલકોની વાત કરીશું જાહેર ક્ષેત્રનું ઉપક્રમ કહેવાશે કોની માલિકી છે ખાણ મંત્રાલયની માલિકી છે હેડક્વાર્ટર ઓડિશાના ભુવનેશ્વર ખાતે ઓડિશાના પાટનગર ભુવનેશ્વર ખાતે સ્થાપના ઓગણીસો માં કરવામાં આવેલી છે ત્યાર પછી આઈઆઈટી મદ્રાસ જે છે એમણે અદ્ભુત એક જે છે કહેવાય કે ઉપકરણ બનાવ્યું છે અને એ પણ પેપર બેઝ થ્રી ડાયમેન્શનલ જે છે એમણે પોર્ટેબલ ડિવાઇસ તૈયાર કર્યું છે માત્ર ત્રીસ સેકન્ડની અંદર દૂધની અંદર રહેલી ભેળસેળને ઓળખી પાડે છે શું એની અંદર ડિટરજન્ટ સોપ છે

શું નામ આપવામાં આવ્યું છે ઇન્ડિયા ફોર ફર્સ્ટ ગીર ક્લોન કાફ જે છે આ માદા એ જે છે યાદ રાખી લેવાનું નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ કરનાલ ની અંદર જે છે કરવામાં આવ્યું છે ગંગા એને નામ રાખવામાં આવ્યું છે તો પહેલી વખત ક્લોન કરાયેલું છે ભાઈ બેંગલુરુમાં પ્રથમ મિથેનોલ થી ચાલતી બસ નું અનાવરણ કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે બેંગ્લોર ની અંદર કરવામાં આવ્યું છે મિથેનોલ શેનાથી ચાલતી ભાઈ

ભાગીદાર દેશ કયું હતું સાહેબ ત્યાર પછી મેન્સ્ટ્રુઅલ પેડ લીવ લો કાયદો પસાર કરનાર યુરોપનો પહેલો દેશ તો સાહેબ સ્પેન છે યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન નું હેડ તો સાહેબ સ્પેનમાં આવેલું છે નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાની જે છે અતિથિ દેશ કયો હતો ભાઈ તો આ હતો ફ્રાન્સ હતો સાહેબ પહેલેના નામ પર સ્ટેડિયમ નું નામ રાખનાર પહેલો દેશ બન્યો છે કેપ વર્ડે આફ્રિકન કન્ટ્રી છે શેર બજારોની અંદર ટ્રેડ પ્લસ વન ટી પ્લસ વન સેટલમેન્ટ સાયકલ શરૂ કરનાર પહેલો દેશ હતો સાહેબ ચીન અને એના પછી બીજો દેશ કયો બન્યો છે તો બીજો દેશ બન્યો છે મેરા દેશ મહાન ભારત બન્યો છે સાહેબ કયો બન્યો છે ભારત બન્યો છે સાહેબ

એન્ફ્લુએન્જા વાયરસથી થી ભારતની અંદર કર્ણાટકમાં અને એકવાઈન એન્ફ્લુએન્જા વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે એ પણ ક્યાં ધ્યાન રાખજો અને ક્યારેક ક્યારેક હોંગકોંગ ફ્લુ તરીકે પણ ઓળખવામાં આવે છે હોંગકોંગ ફ્લુ આના અલગ અલગ જે છે પ્રકાર છે ભાઈ એન્ફ્લુએન્જા એ બી સીડી આમાં ઘણા બધા એના અલગ અલગ પેટા પ્રકાર પ્રકારો પણ પડતા હોય છે ત્યાર પછી એનટીપીસી ની વાત કરીશું તો ઝારખંડ ના ઉત્તર કર્ણપુરા પ્લાન્ટ ની વાત કરીશું તો ભારત નું પ્રથમ એર કૂલ કન્ડિશનર જે છે કન્ડેન્સનર જે છે કાર્યરત કર્યું છે સાહેબ તો આ જે છે કઈ જગ્યાએ તો ઝારખંડ રાજ્યના ઉત્તર કર્ણપુરા પાવર પ્લાન્ટ ની અંદર કાર્યરત કર્યું છે સાહેબ

ફતેહબાદ જિલ્લાના ગોરખપુર ગામની અંદર આ સ્થાપિત કરવામાં આવશે ઉત્તર ભારતનો પ્રથમ પરમાણુ પાવર પ્લાન્ટ ભારતની પ્રથમ હાઇડ્રોજન કમ્બન્સન એન્જિન ટેકનોલોજી પૂછી લે તો એનું અનાવ કમ્બન્સન એન્જિન એચ હાઇડ્રોજન આ ઇન્ટરનલ કમ્બન્સન એન્જિન આઈસીઈ વિકસાવવામાં આવી છે ભાઈ તો રિલાયન્સ દ્વારા આ જે છે લોન્ચ કરવામાં આવ્યું છે અદભુત છે સાહેબ અને અશોક લેલન અને વ્હીકલ પાર્ટનર અશોક લેલન બંને ભેગા થઈને જે છે

સંસાધન જી થ્રી શોધ કરવામાં આવે છે જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જે છે આ લિથિયમનો ભંડાર શોધી કાઢવામાં આવ્યો છે અને આવનારા સમયની અંદર કહી શકાય કે ઘણું બધોનું કામ થશે રેર અર્થ એલિમેન્ટ છે નોન ફેરસ મેટલ છે જેનો ઉપયોગ મોબાઈલ લેપટોપ ઇલેક્ટ્રિક વાહન અન્ય ચાર્જેબલ બેટરી જે છે બનાવવા માટે કરવામાં આવે છે તો આ હતા આપણા સાયન્સ એન્ડ ટેકનોલોજીના કરંટ અફેર્સ હવે આપણે નેક્સ્ટ જે છે ટોપિક પર જઈએ ફ્રેન્ડ્સ હવે જે છે આપણે પુરસ્કાર વિશેષ પર ચર્ચા કરવાની છે છે કે પુરસ્કારો જે આપણે છેલ્લા છ મહિનામાં કેટલાક મહત્વપૂર્ણ એવોર્ડ અને પુરસ્કારની વાત કરીશું સૌથી પહેલો પુરસ્કાર તમારી સ્ક્રીન પર છે કે એક ઓડિશા રાજ્યનું જગ્ગા મિશન છે એને સંયુક્ત રાષ્ટ્રનો પુરસ્કાર સતત બીજા વર્ષે પુરસ્કાર જીત્યો છે

પરંતુ આ વખતે માત્ર બે સંસ્થાઓને આપવામાં આવ્યો છે જેમાંથી એક છે ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને બીજું છે લુંગલી ફાયર સ્ટેશન મિઝોરમ આ બંનેને સંસ્થાગત કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવ્યો છે એ ધ્યાન રાખજો આ પુરસ્કારની શરૂઆત ક્યારથી થઈ છે તો સાહેબ બે હજારને ઓગણીસથી આની શરૂઆત ક્યારે થઈ છે તો સાહેબ બે હજારને ઓગણીસથી કઈ બે કેટેગરી કેટલી કેટેગરી છે સાહેબ આની અંદર તો કેટેગરીને બે ભાગમાં વિભાજન કરવામાં આવે છે ઇનામ આપવામાં આવે છે આને જરા આપણે નોંધ કરતા રહેજો ભાઈ ત્યાર પછી આપત્તિ પ્રબંધન જે છે આ જ વસ્તુ મેં આખી એને લખેલી છે જે મેં તમે ટૂંકમાં આની અંદર સમજાવ્યો છે કયા વર્ષથી આપવામાં આવે છે આની શરૂઆત કરવામાં આવેલી છે છત્રીસમી નેશનલ ગેમ્સ ની અંદર મલખમ ઇવેન્ટની અંદર બ્રોન્જ મેડલ જીતનારો આ છોકરો એટલે કે સૌર્યજીત ખરે વડોદરાનો વતની પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારો ની અંદર અગિયાર એવોર્ડમાંથી એક એવોર્ડ ગુજરાતના આ દીકરાને પ્રાપ્ત થયો છે ભાઈ એ પણ જરા આપણે જોઈશું આની અંદર સૌરેજીત ખરે ટોટલ અગિયાર બાળકોને આની અંદર આપવામાં આવ્યો છે છ કેટેગરીમાં પુરસ્કાર આપવામાં આવે છે તો આ પાંચ થી અઢાર વર્ષની વયજૂથના જૂથના છ કેટેગરીમાં બાળકોને આપવામાં આવે છે કલા અને સંસ્કૃતિ બહાદુરી નવીનતા શૈક્ષણિક સમાજ સેવાને રમત ગમત આમાં ક્યાંય પણ વિજ્ઞાનનો સમાવેશ થતો નથી

પદ્મ વિભૂષણ પુરસ્કાર પ્રિજઘર પુરસ્કાર જીતનારા પ્રથમ ભારતીય કોણ બન્યા હતા તો બધાને ખબર છે બાલકૃષ્ણ દોષી સાહેબ કોણ બન્યા હતા બાલકૃષ્ણ દોષી સાહેબજી બન્યા હતા સાહેબ હાલમાં ચોવીસ જાન્યુઆરી બે હજાર બાવીસના રોજ એમનું અવસાન થયું હતું એમના ઘણા બધા જે છે ડિટેલમાં આપણે ચર્ચા કરેલી છે પરંતુ સાહેબ હાલમાં એમને બે હજાર ત્રેવીસમાં પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવ્યા મરણોપરાંત પ્રિજગર પુરસ્કાર બે હજાર અઢારમાં જીત્યો છે

આ ત્રણેય પુરસ્કાર જે છે આપણે જીતેલા છે એને જરા આપણે યાદ રાખી લઈશું અર્જુન એવડો એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ હતા સલીમ દુરાનીજી હતા હાલમાં એમનું પણ અવસાન થઈ ગયું ભાઈ બે એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ આમનું પણ અવસાન થયું સાહેબ સ્પ્રિન ઓલરાઉન્ડર છે એમનો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો પછી કરાચી પછી ભારત આવ્યા જામનગર તરફથી રમ્યા ભારતના એકમાત્ર ટેસ્ટ ક્રિકેટર કે જેનો જન્મ જે છે એ અફઘાનિસ્તાનમાં થયો હતો સાહેબ આ ઉપરાંત જે છે ડોમેસ્ટિક ક્રિકેટ સૌરાષ્ટ્ર માટે ગુજરાત માટે અને રાજસ્થાન માટે રમ્યા એક ફિલ્મ હતી સાહેબ ઓગણીસો તોતેર ની અંદર ચરિત્ર ફિલ્મ જે છે એમાં પરવીન બોબી સાથે એમને જે છે રિટાયરમેન્ટ પછી મૂવી પણ કરી હતી આસ્ક ફોર ધ સિક્સ એ જે છે એમની આત્મકથા છે એને જરા નોંધી લેવાનું આપણે ભાઈ

જેને આર્કિટેક્ચર ક્ષેત્રનો જે છે નોબલ પુરસ્કાર ગણવામાં આવે છે બે હજાર ત્રેવીસનો જે છે બ્રિટિશ આર્કિટેક્ટ ડેવિડ એલન ચીપરફિલ્ડ જે છે એમને સન્માનિત કરવામાં આવ્યા છે તો આ પુરસ્કાર કોને આપવામાં આવ્યો છે અને પ્રથમ ભારતીય જે જીત્યા હતા એનું નામ તો તમને બધાને ખબર છે કે ભાઈ શું છે ત્યાર પછી આસામની અંદર જે છે ગિરિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે ઘણા બધા જે છે કહેવાય કે અહીંયા બોરપોકનની જે છે અને તમામ લોકોએ એમના સંદર્ભમાં સામ્રાજ્યના કે મહાન યોદ્ધાઓ પર નિબંધ લખ્યા એ નિબંધનો એક ફોટો કોલેજ બનાવવામાં આવ્યો એટલે કે બધા ફોટોને ભેગા કરવામાં આવ્યા સાહેબ અને જે છે એના માટે ગ્રીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે આસામ રાજ્યને પ્રાપ્ત થયો છે ઓસ્કર એવોર્ડની અંદર પહેલી આપણી ફિલ્મ જે છે ધ એલિફન્ટ વિશ્વ ભારતની પહેલી ફિલ્મ જેને સર્વશ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ માટે પુરસ્કાર જીત્યો જીત્યો ઓસ્કર એવોર્ડ કોને મળ્યો મળ્યો છે છે કાર્તિકી અને નિર્માતા ગુનિત મોગાને પ્રાપ્ત થયો છે ભાઈ એની અંદર હાથી વચ્ચેની જે કહાની બતાવવામાં આવે નાટુ નાટું સોંગ માટે જે છે સંગીત કોને પુરસ્કાર પ્રાપ્ત થયો છે એમ એમ કિરવાની સાહેબ અને ચંદ્ર બોઝ જે છે આ બંનેને જે છે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે ઓસ્કર એવોર્ડ ની અંદર વાત કરીએ તો ભાઈ આરઆરઆર ની વાત કરીએ તો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ એશિયા નંબર નું સંસ્કરણ ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ ઘણા બધા પુરસ્કાર જીતી ચૂક્યા છે સાહેબ ત્યાર પછી કાર્તિક આની આગળ વાત કરીએ રઘુ એકનાથ નાથ બાળક દીપિકા પદુકોણ પ્રેઝેન્ટર હતા અને ઓસ્કર ના ઇતિહાસમાં માત્ર ત્રણ ભારતીય પ્રેઝેન્ટર બન્યા છે એમાંથી એક હતા પરસેસ ખંભાતા બીજા પ્રિયંકા ચોપડા અને ત્રીજા એટલે કે દીપિકા પાદુકોણ શું છે દીપિકા પાદુકોણ અને એશિયામાં જે છે એક ઓસ્કર એવોર્ડ આવ્યો છે પહેલી વખત કોઈ ભારતીય એશિયન અભિનેત્રી એટલે કે મલેશિયન અભિનેત્રી યો ઓસ્કર એવોર્ડ જીત્યો છે એમણે ઓલ એટ વન્સ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કર એવોર્ડ જીતીને એમણે ઇતિહાસ રચી દીધો છે સાહેબ પ્રથમ એશિયન અભિનેત્રી બની ચૂક્યા છે એટલું જ નહીં બેસ્ટ ફિલ્મ પણ જે છે એવરીથિંગ એવરીવેર ઓલ એટ વંશને બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે આ ફિલ્મ જે છે સાત કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે

અને ચંદ્ર બોઝજીને આપવામાં આવ્યો છે સાહેબ વિઝ્યુઅલ ઇફેક્ટ માટે જે છે અવતાર ધ વોટર ધ વે ઓફ વોટર જે છે એને પ્રાપ્ત થયો છે તો આ કેટલાક સરસ મજાના પ્રશ્નો છે જે પરીક્ષાના સંદર્ભમાં આમાંથી પૂછાઈ શકે છે સિનેમાના ક્ષેત્રે સૌથી સર્વોચ્ચ પુરસ્કાર ગણવામાં આવતો હોય તો એકેડમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કર એવોર્ડ ટૂંકમાં કહીએ તો આની જે છે પહેલી વખત ક્યારે આપવામાં આવ્યો તો ઓગણીસસોને ની અંદર આપવામાં આવ્યો હતો કોના દ્વારા આપવામાં આવે છે ધ એકેડેમી ઓફ મોશન

ત્યાર પછી બાફટા એવોર્ડ એટલે બ્રિટિશ એકેડમી ફિલ્મ એવોર્ડ ની 76મો સંસ્કરણ જે છે એ લંડન ના રોયલ ફેસ્ટિવલ ખાતે આયોજન કરવામાં આવ્યું ક્લેટ બ્લેન્ચેટ જે છે એને અભિનેત્રી ની ટ્રોફી જીતી જ્યારે ઓસ્ટિન બટલર જે છે શ્રેષ્ઠ અભિનેતા નો પુરસ્કાર જીત્યો છે પ્રથમ બાફટા એવોર્ડ 1949 માં આપવામાં આવે તો બ્રિટિશ ફિલ્મ એકેડમી તરીકે તેની સ્થાપના 1947 માં કરવામાં આવી 1949 ની અંદર પહેલી વખત જે છે પુરસ્કાર આપવામાં આવ્યો છે

આપવામાં આવ્યો હતો અને આ પણ ખાસ ધ્યાન રાખી લેજો પરીક્ષામાં ક્યાંક પ્રશ્ન પૂછાય તો આપણને એક માર્ક્સ પાકો થઈ જવું છે આ છે આપણા પુરસ્કાર વિશેષ કરંટ અફેર્સ હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જમ્પ કરીશું

ઘણા બધા પુરસ્કાર એમને જે છે પ્રાપ્ત થયેલા છે ત્યાર પછી ઓસ્ટ્રેલિયન ઓપન ની અંદર છ મોટી જે છે વાત કરીએ તો સાનિયા મિર્જા સ્પર્ધા જીતી ચૂકી છે ડબલ ની અંદર વાત કરીએ તો ઓસ્ટ્રેલિયન ઓપન વિમ્બલ્ડન અને યુએસ ઓપન ટાઇટલ જીત્યા છે મિક્સ ડબલ ની અંદર ત્રણ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ ઓસ્ટ્રેલિયન ફ્રેન્ચ અને યુએસ ઓપન ટાઇટલ એમણે જીતેલા છે એસ અગેન ઓર્સ જે છે એમની આત્મકથા છે શું છે આત્મકથા છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા જે છે પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે જેની અંદર બાબર આઝમ જે છે પુરુષ વિભાગની અંદર અને મહિલા વિભાગની અંદર જે છે ઇંગ્લેન્ડની આમને જે છે શું છે ક્રિકેટર ઓફ ધ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે એવી જાહેરાત આની અંદર કરવામાં આવી છે આઈસીસી એવોર્ડ્સની અંદર સાહેબ બેન સ્ટ્રોક જે છે ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ઇયર આઈસીસી સ્પિરિટ ઓફ ધ ક્રિકેટ જે છે નેપાળના આસિફ શેખને આપવામાં આવેલો છે આની અંદર તો મેન્સ ક્રિકેટર ઓફ ધ ઇયર

ઈ રાય બકીના કઝાકિસ્તાનના ખેલાડીને હરાવીને મહિલા સિંગલનું ટાઇટલ એમણે જીત્યું હતું રફેલ નડાલના નામ પર બાવીસ ટાઇટલ છે નોવાક જોકોવિચના નામ પર બાવીસ ટાઇટલ છે રોજર ફેડરના નામ પર વીસ ટાઇટલ છે રફેલ નડાલ સ્પેન દેશના ખેલાડી છે નોવાક જોકોવિચ સર્બિયા દેશના ખેલાડી છે રોજર ફેડરર સ્વિટરલેન્ડ દેશના ખેલાડી છે સાહેબ ત્યાર પછી સાઉથ આફ્રિકાની યજમાનીમાં આઈસીસી અંડર નાઇન્ટીન ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ઇન્ડિયાએ ફાઇનલમાં કયા દેશને હરાવીને

એ હેટ્રિક લેનારા પ્રથમ મહિલા ક્રિકેટર બની ચૂક્યા છે હમણાં ઇતિહાસ રચી દીધો છે જર્મનીએ બેલ્જિયમને હરાવીને પંદરમી હોકી વર્લ્ડ કપ જેનું આયોજન ભારતમાં ભારતમાં ઓડિશા ખાતે રૂરકેલા અને ભુવનેશ્વર ખાતે કરવામાં આવ્યું એમાં જર્મની જે છે કોને બેલ્જિયમને હરાવીને પોતાનું ત્રીજું ટાઇટલ બે હજાર બેમાં પણ જર્મની વિજેતા હતું બે હજાર છમાં પણ વિજેતા હતું અને હવે ત્રીજી વખત એટલે કે બે હજાર ત્રેવીસમાં વિજેતા બની ચૂક્યું છે

ફેડરેશન ઇન્ટરનેશનલ ધી ફૂટબોલ એસોસિએશન એનું પૂર્ણ નામ છે ઉદ્દેશ્ય ફોર ધ ગેમ ફોર ધ વર્લ્ડ એનો કહેવાય કે એક પ્રકારનો ઉદ્દેશ્ય એટલે કે આદર્શ વાક્ય છે સ્થાપના ઓગણીસો ને ચારમાં હેડક્વાર્ટર જુરી સ્વિટરલેન્ડ જિયાની ઇન્ફેન્ટિનો એના અધ્યક્ષ છે ઓગણીસો ચારના રોજ પેરિસ ફ્રાન્સ ખાતે આની સ્થાપના કરવામાં આવી હતી એ પણ ધ્યાન રાખજો આની અંદર ભાઈ ફીફા વર્લ્ડ કપ સૌપ્રથમ વખત ફીફા વર્લ્ડ કપ ઓગણીસો ત્રીસમાં સૌથી વધુ વખત વિજેતા બ્રાઝિલ પાંચ વખત છે બે હજાર વિજેતા આર્જેન્ટિના ત્રીજી વખત જીત્યા હતા આયોજન કતાર ખાતે મહિલા ફીફા વર્લ્ડ કપ ઓગણીસો એકાણુંની અંદર સાહેબ બે હજાર ત્રેવીસ નું જે છે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ની અંદર બે હજાર ઓગણીસ માં ફ્રાન્સમાં આયોજન સૌથી વધુ વખત વિજેતા ઓ યુએસએ યુએસએ ટોટલ ચાર વખત આ ફીફા વર્લ્ડ કપ જે છે મહિલાઓનો જીતી ચૂક્યો છે જયપુરમાં વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું છે એને એને નામ નામ શું આપવામાં આપવામાં આવ્યું છે 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 અનિલ અગ્રવાલ સ્ટેડિયમ જે વેદાંતુ કંપની છે દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ છે એ અમદાવાદ ભારતમાં આવેલું છે દુનિયાનું બીજું ક્રિકેટ કહેવાય કે મોટું ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે મેલબોલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જે છે અને ત્રીજા નંબરે અત્યારે હાલ આવે છે ઈડન ગાર્ડન્સ અને ટૂંક સમયની અંદર જ્યારે જયપુરમાં બની જશે તો અહીંયા જયપુર જે છે એ ત્રીજા નંબરે આવશે ઈડન ગાર્ડન પછી ચોથા નંબરે થઈ જશે પણ અત્યારે હાલ તો ત્રીજા નંબરે કયો છે ટી ટ્વેન્ટી ક્રિકેટની અંદર સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીનું નામ કોઈ પૂછે તો યાદ રાખજો ટીમ સાઉદી નહીં આવે કારણ કે એમનો રેકોર્ડ સાકિબુલ હસન બાંગ્લાદેશના ઓલરાઉન્ડર એમણે તોડ્યો છે ભાઈ સાકિબુલ હસન જે છે ટોટલ એમના નામ પર હવે એકસો વિકેટ થઈ ચૂકી છે ટીમ સાઉદી જે છે ન્યુઝીલેન્ડના ખેલાડી છે એમના નામ પર એકસોને ચોત્રીસ વિકેટ થઈ ચૂકી છે આઈપીએલ ટુર્નામેન્ટના ઇતિહાસમાં પ્રથમ ઇમ્પેક્ટ પ્લેયર સોળમી આઈપીએલ સાહેબ અને એની અંદર પહેલો ઇમ્પેક્ટ પ્લેયર કોણ બન્યો છે તો પ્રથમ ઇમ્પેક્ટ પ્લેયર બન્યો હતું તુષાર દેશપાંડે કોણ બન્યો ભાઈ તુષાર દેશપાંડે જે છે અહીંયા ધ્યાન રાખજો ભાઈ પહેલી મેચ હતી

રાની રામપાલ આપણા હોકીના ધાકડ જે છે ખેલાડી એમના નામ પર ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક સ્ટેડિયમનું નામ રાખવામાં આવ્યું છે રાનીસ ગર્લ્સ હોકી ટર્ફ જે છે આ નામ આને રાખવામાં આવેલું છે પંદર વર્ષથી રમવાની શરૂઆત કરનારા બે હાજર દસ ના હોકી વર્લ્ડ કપની ની બે હાજર વીસ માં વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ ઇયર પુરસ્કાર જીત્યો હતો મેજર ધ્યાનચંદ પુરસ્કાર પણ બે હાજર વીસમાં પ્રાપ્ત થયેલો છે પદ્મશ્રી પુરસ્કાર પણ એમને સન્માન પ્રાપ્ત થયેલો છે સાહેબ આ ઉપરાંત આ ફોર્થ એશિયન ખોખો ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસ આમાં પુરુષ હોય કે મહિલા હોય બંને ખિતાબ જે છે ભારત દેશે જીતી લીધા છે બંને ખિતાબ ભારતે જીત્યા છે સાહેબ એટલે ચોથી જે છે પુરુષોને મહિલાના બંને ટાઇટલ જીત્યા છે તો આ ટોટલ બધી ટીમોમાંથી જે છે ભારત બંને ટાઇટલ જીત્યું છે સાહેબ મુંબઈ ઇન્ડિયન્સ બની વુમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ ચેમ્પિયન ટીમ તો ડબલ્યુપીએલની પ્રથમ ચેમ્પિયન ટીમ કોણ બની ચૂકી છે મુંબઈ

પચીસ વર્ષથી ઓછા વયના ખેલાડીઓ માટે આ ટીમ મેચ રમાડવામાં આવે છે રોહન બપરના એટીપી માસ્ટર્સ એક હજારનો ખિતાબ જીતનાર એટલે કે એટીપી માસ્ટર ખિતાબ જીતનાર સૌથી મોટી ઉંમરના ખેલાડી બન્યા છે આમણે ખિતાબ તેત્તાલીસ વર્ષના ઉંમરે જીત્યો છે આના પહેલાનો રેકોર્ડ કેનેડાના ડેનિયલ નેસ્ટરના નામે હતો જેણે વાત કરીએ તો બેત્તાલીસ વર્ષની ઉંમરે ટાઇટલ જીત્યું હતું સાહેબ આમ તેત્તાલીસ વર્ષની અંદર ટાઇટલ જીતનારા એટીપી ટાઇટલ જીતનારા સૌથી મોટી ઉંમરના ખેલાડી છે ખેલો ઇન્ડિયા દસ કા દમ ઇવેન્ટની વાત કરીશું દસ કહેવાય કે દસ શહેરો દસ ગેમ અલગ અલગ જગ્યાએ આનું આયોજન કરવામાં આવ્યું છે સાહેબ તો આ સરસ મજાનો એક ટોપિક છે જે મગજમાં હોવો જોઈએ અલગ અલગ રમતોનો દસ રમતોનો આની અંદર સમાવેશ કરવામાં આવે ફોલો ઓન કર્યા છતાં કરવા છતાં ટેસ્ટ મેચ ગુમાવનાર બીજો દેશ બન્યો છે ભાઈ કોણ બની ચૂક્યો છે ભાઈ ઇંગ્લેન્ડ જે છે વિશ્વનો બીજો દેશ બની ચૂક્યો છે આના પહેલા માત્રને માત્ર ઓસ્ટ્રેલિયા એવું હતું કોઈ પણ બે ટેસ્ટની અંદર બે ટીમો હોય એમાં એક ટીમ બેટિંગ કરે અને એને બહુ મોટો સ્કોર કરે પછી બીજી ટીમ રમવા આવે ઓછા રનના સ્કોરમાં જે છે ઓલ આઉટ થઈ જાય એટલે કે બીજી ટીમને કહેવામાં આવે કે તમે ફરીથી જે છે બેટિંગ કર લો અમારે કરવી નથી પહેલા તમે કર લો પાછા બે વખત અને એને કહેવાય ફોલો ઓન શું કહેવાય બસ્સો રન થી બધા લીડ હોવી જોઈએ અને એમ કરવા છતાં પણ જે છે મેચ ગુમાવનાર જે છે મેચ ગુમાવ એટલે કે ઇંગ્લેન્ડ જે છે ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં બહુ સારા રન કરી લીધા ન્યુઝીલેન્ડ બિચારી જલ્દી આઉટ થઈ ગઈ પછી એમણે કીધું કે ભાઈ કહી દીધું કે ફરીથી બેટિંગ કર લો એ લોકો ધુઆદાર બેટિંગ કરી અને ફાઇનલી જે છે ઇંગ્લેન્ડની હાર થઈ ગઈ સાહેબ તો આ જે છે આ કિસ્સો બન્યો છે ભાઈ આના પહેલા ઓસ્ટ્રેલિયા હતું હવે જે છે ઇંગ્લેન્ડ આવી ચૂક્યું છે જો ઓસ્ટ્રેલિયા 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 અને એકમાત્ર નામ છે ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા જે છે વાત કરીશું તો ઇંગ્લેન્ડ વિરુદ્ધ જે છે ઇંગ્લેન્ડ બે વખત જો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિરુદ્ધ જે છે ફોલો ઓન આમણે કર્યું હતું પણ હારી ગયા હતા અને સૌથી ખતરનાક ભૂંડી હાર હતી એ ભારત દેશ સામે હતી ઓસ્ટ્રેલિયાની સાહેબ બસ વાત કરીશું પ્રથમ દાવમાં કેટલાની લીડ હતી સાહેબ બે હાજર એકનો કિસ્સો છે સાહેબ બે હાજર એક ના કિસ્સામાં ભારતે હરાવેલું છે તો અહીંયા ખાસ આપણે ધ્યાન રાખીશું ઇંગ્લેન્ડ કોણે હરાવ્યું ન્યુઝીલેન્ડે હરાવ્યું માત્ર એક રન્થી સાહેબ કેટલા રન્થી એક રન્થી ફિફા 2022 નો ધ બેસ્ટ પ્લેયર નો ખિતાબ કોને મળ્યો છે પુરુષ વિભાગ ની અંદર લિયોનલ મેસી ને પ્રાપ્ત થયો છે અને મહિલા ખેલાડી નો ખિતાબ સ્પેન દેશ ની એલેક્સિયા પુટલેસ જે છે એલેક્સિયા પુટલાસ જે છે એને પ્રાપ્ત થયો છે 2022 માં બલેન્ડી ઓર પુટલાસ પણ જીતી ચૂકી છે તો પણ આ મેઈન બે એવોર્ડ છે બંને એવોર્ડ તમારા મન મસ્તિષ્કમાં છપાઈ જવા જોઈએ ફિફા મેન્સ પ્લેયર જે છે અને મહિલા પુરુષ અને મહિલા જે છે લિયોનાન મેસી છે અને એલેક્સિયા પુટલેસ છે સાહેબ ત્યાર પછી વાત કરીશું અહીંયા ભાઈ ગોલકીપરની તો મેરી ઇપ્સ ઇંગ્લેન્ડ ના જે છે એને મહિલા ની અંદર અને પુરુષ વિભાગ નો એમિલિયાનો માર્ટિસ જે છે આ પણ આર્જેન્ટિના દેશના ખેલાડી છે એને આપવામાં આવ્યો છે ભાઈ ત્યાર પછી ટી20 વર્લ્ડ કપ ના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ છે તો દક્ષિણ આફ્રિકા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ના ઇતિહાસમાં ધ્યાન સાંભળો વર્લ્ડ કપ ના ઇતિહાસમાં કહું છું તો દક્ષિણ આફ્રિકાની સબનીમ ઇસ્માઇલ જે છે આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ના ઇતિહાસમાં સૌથી સફળ બોલર બની ચૂકી છે બત્રીસ મેચો રમી છે તેતાલીસ વિકેટ લીધી છે સાહેબ અને આ વર્લ્ડ કપ ની અંદર એણે ઇતિહાસ બનાવી દીધો છે એશિયાની સૌથી લાંબી સાયકલ રેસ કઈ છે તો જમ્મુ કાશ્મીર થી શ્રીનગર થી શરૂ થઈ છે અને કન્યાકુમારી સુધી ચાલશે સાહેબ ત્રણ હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપ્યા પછી આ કન્યાકુમારીમાં સમાપ્ત થશે આ એશિયાની સૌથી મોટી ત્રણ કિલોમીટરની લાંબી આ સાયકલ રેસ જે છે એ છે સાહેબ ભારતીય પુરુષ હોકી ટીમના મુખ્ય કોચ કોને બનાવવામાં આવ્યા છે ક્રેગ કુલ્ટન ને બનાવવામાં આવ્યા છે કોને બનાવવામાં આવે છે દક્ષિણ આફ્રિકાના છે ક્રેગ કુલ્ટન એ ભારતીય હોકી ટીમના જે છે મુખ્ય કોચ બની ચૂકેલા છે સાહેબ સંતોષ ટ્રોફી બે હજાર ખાતે છોતેર માં નંબરની આ સંતોષ ટ્રોફી જે છે કર્ણાટકે મેઘાલય હરાવીને જીતી લીધી એટલે કર્ણાટક જીત્યું મેઘાલય હરાવીને જીત્યું છે એ પણ ખાસ ધ્યાન રાખજો અહીં અંદર ભાઈ હવે સવાલ થશે સાહેબ આ તો ડોમેસ્ટિક ફૂટબોલ ટુર્નામેન્ટ છે આ જે છે સાઉદી અરેબિયામાં શા માટે યોજાઈ છે તો અહીંયા બે હજાર બાવીસ માં કરાર કરવામાં આવ્યા હતા કે આની જે ત્રણ મેચો છે ફાઈનલ અને કે સેમીફાઈનલ ની બધી મેચો જે છે આપણે વિદેશમાં રમાઈશું જેથી કરીને આપણા દેશના ખેલાડીઓ જે છે અલગ અલગ ગ્રાઉન્ડ પર રમવાની એમને સરસ મજાની જે છે પ્રેક્ટિસ થઈ શકે સાહેબ ઓગણીસો એકતાલીસ થી આની શરૂઆત થયેલી છે તો આ ઓગણીસો એકતાલીસ થી રમાતી આવે છે જે રનર હોય છે ટીમ એને કમલા ગુપ્તા ટ્રોફી થી સન્માનિત કરવામાં આવે છે ટીમ છે સૌથી સફળ પૂછે તો પશ્ચિમ બંગાળ બત્રીસ ટાઇટલ જીત્યા છે કેટલા સાહેબ બત્રીસ ટાઇટલ વિજેતા છે સાહેબ ત્યાર પછી મધ્યપ્રદેશને હરાવી રેસ્ટ ઓફ ઇન્ડિયા જે છે ઈરાની કપ માં ચેમ્પિયન બન્યું રેસ્ટ ઓફ ઇન્ડિયા ને હરાવીને

રણજી ટ્રોફીના વિજેતા હોય અને બાકી બાકી રાજ્યના જે ખેલાડીઓ છે એની આખી ટીમ બને અને રણજી વિજેતા હોય આ બંને સામે મેચ રમાય અને પછી જે વિજેતા બને એના માટે ટ્રોફી શરૂ કરવામાં આવી છે જેને નામ આપવામાં આવ્યું છે ઈરાની કપ ટ્રોફી સ્થળ કઈ જગ્યાએ છે તો રમાઈ હતી ભાઈ ફાઇનલ કેપ્ટન રૂપસી સ્ટેડિયમ ગ્વાલિયર ખાતે રમાઈ હતી ભાઈ પ્લેયર ઓફ ધ મેચ યશસ્વી જયસ્વાલજી બન્યા હતા શું બન્યા હતા યશસ્વી જયસ્વાલજી બન્યા હતા સાહેબ રણજી ટ્રોફીના પચીસ વર્ષ પૂર્ણ થવાના રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે ફ્રોઝન લેક મેરોન ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર શું થયું છે સ્થાન પ્રાપ્ત થયું છે એ પણ ખાસ યાદ રાખી લઈશું ભારતીય બોક્સિંગ ટીમના વિદેશી કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે દિમિત્રી દિમોત્રુકની કરવામાં આવી છે ભાઈ બે વર્ષ માટે આમની નિમણૂક કરવામાં આવી છે દિમિત્રી દિમોત્તૃકની કરવામાં આવી છે ઓસ્ટ્રેલિયા મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત વિજેતા બની ગયું દક્ષિણ આફ્રિકામાં યોજાયેલું આઠમું સંસ્કરણ માંથી છ વખત તો સાહેબ ઓસ્ટ્રેલિયા જીતી ગયું હમણાં બે હજાર ત્રેવીસમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ઓસ્ટ્રેલિયા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનું ચેમ્પિયન બની ચૂક્યું છે છઠ્ઠી વખત ટ્રોફી જીતી છે સતત ત્રીજો વર્લ્ડ કપ જીતીને જે છે અદ્ભુત ઇતિહાસ રચાયો છે આમને ભાઈ બે હજાર દસ બે હજાર બાર બે હજાર ચૌદમાં સડક ત્રણ વખત જીત્યા ફરીથી બે હજાર અઢાર બે હજાર વીસ બે હજાર ત્રેવીસમાં ફરીથી જીત્યા સાહેબ ફરી વખત જે છે હેટ્રિક બનાવી છે સાહેબ ટ્રિપલેટ નક્કી કર્યું છે એમણે એસલે ગાર્ડનર જે છે એને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યા પ્લેયર ઓફ ધ મેચ ઓસ્ટ્રેલિયાની સ્ટાર બેટ્સમેન બેથ મુની જે છે એને પ્લેયર ઓફ ધ મેચ ના પુરસ્કાર સન્માનિત કરવામાં આવે પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બંનેના નામ આપણને ખ્યાલ હોવા જોઈએ તો સરસ મજાની માહિતી છે ભાઈ ઓસ્ટ્રિયાની મેગ લિનિંગ જે છે કેપ્ટન તરીકે 100 ટી20 મેચ રમવાનો એમણે અનોખો ઇતિહાસ પોતાના નામ પર કરી લીધો છે સાહેબ તો આ અદ્ભુત ઇતિહાસ એમના નામ પર છે 6 વખત ટાઇટલ જીત્યા છે આ લોકોએ ભાઈ એકમાત્ર 2009 અને 2016 બે હાજર નવ પહેલો વર્લ્ડ કપ હતો ઇંગ્લેન્ડ જીત્યું હતું બે માં જીત્યું હતું અને હવે જે છે આ છ વખતે જીતી ચૂક્યા છે પણ ખાસ ધ્યાન રાખી લેજો ત્યાર પછી નવમી આવૃત્તિ અને દસમી આવૃત્તિ આયોજન કઈ જગ્યાએ કરવામાં આવશે નવમી આવૃત્તિ બે અંદર બાંગ્લાદેશ ખાતે યોજાશે અને દસમી આવૃત્તિ બે હજાર છવ્વીસ માં ઇંગ્લેન્ડ ખાતે એનું આયોજન કરવામાં આવશે કઈ જગ્યાએ ઇંગ્લેન્ડ ખાતે આનું આયોજન કરવામાં આવશે ભાઈ તો આ તમને લિસ્ટ પણ આપણે આપી દીધું એટલે તમને વાંધો આવે નહીં ભારતીય બેડમિન્ટન ટીમ એને ઇતિહાસ રચ્યો કયા સંદર્ભમાં ઇતિહાસ રચ્યો સાહેબ તો ભારતીય બેડમિન્ટન ટીમ એશિયન મિક્સ ટીમ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો આ સાથે ટુર્નામેન્ટમાં પહેલો મેડલ ની જે છે એમણે ખાતું ખોલી દીધું છે તો યાદ રાખી લેજો કે ભાઈ એશિયન મિક્સ ટીમ ચેમ્પિયનશિપમાં બ્રોન્જ મેડલનો ખિતાબ જીત્યો છે સાહેબ રણજી ટ્રોફીની વાત કરીશું વિજેતા કોણ બન્યું સૌરાષ્ટ્ર રનરઅપ કોણ રહ્યો પશ્ચિમ બંગાળ જ્યારે જ્યારે પણ જે છે સૌરાષ્ટ્ર જીત્યું છે ત્યારે ત્યારે જે છે હંમેશા વેસ્ટ બંગાળને હરાવીને જીત્યું છે સાહેબ તો ભાઈ છેલ્લી ત્રણ રણજી ટ્રોફીમાંથી બે વખત વિજેતા બની ચૂક્યું છે

રણજી ટ્રોફીમાં ફરજ બનાવનાર પ્રથમ મહિલા અમ્પાયરો કોણ બન્યા તો મુંબઈ ક્રિકેટ ટીમ જે છે એકતાલીસ વખત જે છે આ જીતીને ઇતિહાસ રેકોર્ડ ધરાવે છે પ્રથમ આવૃત્તિ ચોત્રીસ પાંત્રીસ ની અંદર ઇઠ્યાસીમું સંસ્કરણ બે હાજર બાવીસ ની અંદર આનું આયોજન કરવામાં આવ્યું છે

હવે આપણે જમ્પ કરીશું નેક્સ્ટ કરંટ અફેર્સમાં એટલે નેક્સ્ટ કરંટ અફેર્સના ટોપિક ઉપર ચલો ફ્રેન્ડ્સ હવે આપણે જે છે વ્યક્તિ વિશેષ કરંટ અફેર્સ પર ચર્ચા કરવાની છે કે વ્યક્તિ વિશેષની અંદર સૌથી પહેલો જે ટોપિક છે કે આર એસ સોઢીજી જે છે એમને અમૂલના એમડી પદેથી હટાવી દેવામાં આવ્યા અને જયન મહેતા જે છે એમને એમડી પદ પર જે છે કાર્યરત કરવામાં આવ્યા છે તો અહીંયા અમૂલના નવા એમડી જયન મહેતાજી બની ચૂક્યા છે એને ધ્યાન રાખી લેજો બહુ અદ્ભુત વ્યક્તિત્વ છે સાહેબ જયન મહેતા ઘણું બધું છે અહીં અંદર ભારતમાં શ્વેત ક્રાંતિ લાવવામાં ગુજરાત ખાતે આવેલું છે ક્યાં આવેલું છે આણંદ ગુજરાત ખાતે આવેલું છે જેડીયુ ના પૂર્વ અધ્યક્ષ અધ્યક્ષ શરદ યાદવજી હાલમાં અવસાન નિધન થયેલું છે મિત્રો

ઘણા બધા ઇતિહાસ એમની સાથે સંકળાયેલા છે તો ઓગણીસસો ચુંમોતેરમાં પેટાચૂંટણીમાં મધ્યપ્રદેશના જબલપુરથી વાર લોકસભામાં ચૂંટાયા હતા એ સમયે જ્યારે જેપી ચળવળ ચાલતી હતી ત્યારે શ્રી જયપ્રકાશ નારાયણજીએ હલદર કિસાનના ચૂંટણી ચિહ્ન પર એમને જે છે પસંદ કરાયેલા પહેલા ઉમેદવાર બન્યા હતા સાહેબ શું બન્યા હતા પહેલાં ઉમેદવાર બન્યા હતા સાહેબ રાજીવ ગાંધી જ્યારે ઓગણીસસો એક્યાસીમાં અમેઢીથી પેટા ચૂંટણી જીતીને

એમણે નિમણૂક કરી છે ભાઈ કોની સચિન તેંડુલકરની નિમણૂક કરવામાં આવી છે નાગાલેન્ડ રાજ્યની અંદર પ્રથમ મહિલા મંત્રી તરીકે જે છે કોણે શપથ લીધા ભાઈ તો સાલ્હુ તો ઓનો ક્રૂઝ જે છે એ પ્રથમ મહિલા મંત્રી બન્યા છે માત્ર બે હેકાની ઝાકલુ અને જે છે આ મહિલા માત્ર બે મહિલા ધારાસભ્ય ચૂંટાવીને આવ્યા હતા અને એમણે જે છે શપથ લીધા છે સાલિજા ધાવીની વાત કરીશું તો ફાઇટર યુનિટ એટલે કે ભાઈ વાયુ ભારતીય વાયુસેનાની અંદર ફ્રન્ટ લાઇન ફ્રન્ટ લાઈન ફાઇટર યુનિટને કમાન્ડ કરનાર

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ લીગલ એડ કમિટીના અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા તો આ જે છે આગળ એ છવ્વીસ પર મુખ્ય ન્યાયાધીશ જે છે ચોરાણું થી સત્તાણું વર્ષ ઓગણીસો ચોરાણું થી ઓગણીસો સત્તાણું દરમિયાન જે છે મુખ્ય ન્યાયાધીશ તરીકે હતા તો ઘણા બધા જે છે કહેવાય કે ભાઈ બહુ અદભુત નામ છે અને ઘણા લોકો એમને માને પણ છે સાહેબ અને ઘણી રીતે જે છે આ ગુજરાતી હોવાની સાથે સાથે આપણે ધ્યાન રાખીશું એમનું અવસાન થયું છે સાહેબ તો ગુજરાતના ઓગણીસમા નંબરના રાજ્યપાલ હતા ગુજરાતના રાજ્યપાલની સાથે સાથે તેઓ મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ સંભાળતા હતા સાહેબ એ પણ આપણે ધ્યાન રાખીશું ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરના કુલપતિ તરીકે ફરજ બજાવી હતી રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા હતા કટોકટી દરમિયાન મીસા એમની પણ કરવામાં આવી હતી દિલ્હી માસ્ટર ઓફ આર્ટ્સ જે છે એની અંદર પણ જે છે લેક્ચરર તરીકે પણ ફરજ બજાવી ચૂકેલા છે સંયુક્ત રાષ્ટ્ર ચિલ્ડ્રન ફંડ્સ યુનિસેફની અંદર ભારતના રાષ્ટ્રીય રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવેલી છે તો આયુષ્યમાન ખુરાનાજી કોની નિમણૂક કરવામાં આવી છે આયુષ્માન ખુરાના યુનિસેફ જે છે એની સ્થાપના વિશે અવશ્યથી જે છે વાંચીને જજો તો આપણે ધ્યાન રાખી લેવાનું છે કે અગિયાર ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસના રોજ આની સ્થાપના થયેલી છે ન્યુયોર્ક સિટી યુનાઇટેડ સ્ટેટ ખાતે જે છે આનું હેડક્વાર્ટર આવ્યું છે ઓગણીસો પાસઠમાં જે છે નોબલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે અમદાવાદમાં ભણેલા અજય બંગા જે છે વિશ્વ બેંકના આગામી અધ્યક્ષ બનવાના છે વિશ્વ બેંકના ઇતિહાસમાં પહેલી વખત કોઈ ભારતીય જે છે અધ્યક્ષ બનવા જશે

કે શાંતિ ભૂષણજીનું જે છે નિધન થયું છે દિગ્ગજ વકીલ અને પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણનું જે છે એકત્રીસ જાન્યુઆરી સાંજે સાત વાગે જે છે દિલ્હી ખાતે એમનું અવસાન થયું બહુ જ કહેવાય કે અદ્ભુત વ્યક્તિ હતા શાંતિ ભૂષણજી મોરારજી દેસાઈની સરકારની અંદર વાત કરીએ તો કાયદા મંત્રી પણ હતા સાહેબ શાંતિ ભૂષણ કોંગ્રેસ ઓ અને બાદમાં જનતા પાર્ટીના સભ્ય રહ્યા હતા રાજ્યસભાના સાંસદ પણ રહ્યા હતા સાહેબ

ઇન્દિરા જે કેસ રાજણજીનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું શાંતિ ભૂષણજીએ કર્યું હતું જસ્ટિસ જગમોહન લાલ સિન્હાજીએ ઇન્દિરા ગાંધીને દોષિત ઠેર્યા હતા એમની ચૂંટણીને રથ બાતલ કર્યું એના પછી ભારતમાં કટોકટીની જે છે પરિસ્થિતિનું નિર્માણ થયું છે સેન્ટર ફોર પબ્લિકેશનની એમણે સ્થાપના કરી હતી સુપ્રીમ કોર્ટના ઘણી બધી જનહિત યાચિકા પીઆઈએલ એમના દ્વારા દાખલ કરવામાં આવી હતી અને મળીએ આપણે આપણા અંતિમ જે છે ટોપિકની અંદર એટલે કે પંદરમા ટોપિકમાં આપણી મુલાકાત થશે ચાલો તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે જે છે આપણા કરંટ અફેર્સનો અંતિમ ટોપિક જે છે એ કવર કરીએ એટલે કે યોજના વિશેષ એટલે છેલ્લા છ મહિનામાં જેટલી મહત્વપૂર્ણ યોજનાઓ ચર્ચામાં રહી છે ઘણી બધી યોજનાઓ ચર્ચામાં રહે છે પણ આપણે જે છે મહત્વપૂર્ણ યોજનાઓનો પરિચય મેળવીશું પોઈન્ટ નંબર જે છે કે રેલવેનો એઆઈ આધારિત પ્રોજેક્ટ જે ટિકિટના વેઇટિંગ લિસ્ટને જે છે એ ટૂંકું બનાવવાનું કાર્ય કરશે એને નામ શું આપવામાં આવ્યું છે તો આદર્શ ટ્રેન પ્રોફાઇલ જે છે એને નામ આપવામાં આવેલું છે અંગ્રેજીમાં કહું

આરોગ્ય મૈત્રી પરિયોજના જે છે એની જાહેરાત કરવામાં આવે છે કોરોના વખતે પણ આપણે વેક્સિન મૈત્રી નામની એક પરિયોજના લોન્ચ કરી હતી એક આ નવી આ પરિયોજના સેના સંદર્ભમાં છે કુદરતી આફતો તથા માનવતાવાદી સંકટથી પ્રભાવિત કોઈપણ વિકાસશીલ દેશને આવશ્યક તબીબી પુરવઠ પુરવઠો પૂરો પાડવા માટે આ લોન્ચ કરવામાં આવેલી છે સાહેબ

કોરોના વખતે કોરોના વેક્સિન વખતે કોવિન પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યો હતો હવે યુવિન જે છે મહિલાઓ અને બાળકોના રસીકરણના ડિજિટલ રેકોર્ડ રાખવા માટે ગર્ભવતી મહિલાઓના ડિજિટલ રેકોર્ડ રાખવા માટે આંગણવાડી બહેનોને મદદ કરવા માટે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામને મજબૂત બનાવવા માટે જન્મ બાદ રસીનો ડોઝ આપવાનો જે છે ઓટોમેટિક જે છે મેસેજ મોકલવા માટે આ એક ટ્રેક રેકોર્ડ રાખવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે એની અંદર સાહીઠ ટકા યાદ રાખજો પાંચ રાજ્યો ત્રણ યુનિયન ટેરિટરી જે છે એમણે સો ટકા કામગીરી પૂર્ણ કરી છે આ પાંચ રાજ્યોમાં કોનો કોનો સમાવેશ થાય છે ગુજરાત તેલંગાણા ગોવા હરિયાણા અને પંજાબ યુનિયન ટેરેટરીમાં વાત કરીએ અમદાવાદ નિકોબાર ટાપુઓ દમણ દીવ દાદાનગર હવેલી અને પોડુચેરી આ જે છે પાંચ રાજ્યો ત્રણ યુનિયન ટેરેટરી એમણે કાર્ય પૂરું કર્યું છે પંદર ઓગસ્ટ બે હાજર ઓગણીસ ના રોજ લોન્ચ કરવામાં આવ્યું બે હજાર ચોવીસ સુધીમાં જે છે દરેક ગ્રામીણ ઘરમાં નળ દ્વારા પીવાનું પીવાનું સ્વચ્છ પાણી પહોંચે એના ઉદ્દેશ્ય સાથે આ યોજના લોન્ચ કરવામાં આવી અટલ ટિંકરિંગ લેબ શું છે તો શાળાના બાળકોના જે છે મનમાં સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવાની પહેલ એટલે અટલ ટિંકરિંગ લેબ છે આ પહેલ હેઠળ છે એમાં ટેકનોલોજીકલ ઇનોવેશનની અંદર આગળ વધે એ ઉદ્દેશ્ય સાથે જે છે આગળ વધારવામાં આવે છે અટલ ટિંકરિંગ લેબની સ્થાપના કરવા માટે દરેક શાળાને વીસ લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જેમાંથી દસ લાખ રૂપિયા એક વખતની સ્થાપનાનો ખર્ચ અને ઓપરેશનલ ખર્ચ તરીકે 10 લાખ 5 વર્ષના સમયગાળા દરમિયાન આપવામાં આવે છે અને ધ્યાન રાખી લેજો અટલ ઇનોવેશન મિશન જે છે એ નીતિ આયોગ એ દેશમાં નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે 2016 માં અને શરૂ કરવામાં આવ્યો હતો ક્યારે 2016 માં પ્રધાનમંત્રી પીએમ કુસુમ યોજના જે છે એને માર્ચ બે હજાર છવ્વીસ સુધી લંબાવી દેવામાં આવી છે એટલે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એટલે કે માર્ચ બે હાજર છવ્વીસ સુધી લંબાવી દીધી છે બે હાજર ઓગણીસમાં આને જે છે વહીવટી મંજૂરી મળી હતી જુલાઈ બે બે હાજર ઓગણીસમાં જે છે માર્ગદર્શક ઘડવામાં આવી હતી આ યોજના જે છે યાદ રાખજો નવી અને નવીનીકરણ ઊર્જા મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં સૌર પંપ અને અન્ય નવીનીકરણ પાવર પ્લાન્ટની સ્થાપના કરવા માટે આની જે છે યોજના શરૂ કરવામાં આવી હતી સાહેબ આ યોજનાનો ઉદ્દેશ્ય બે હજાર બાવીસ સુધીમાં ત્રીસ હજાર આઠસો મેગાવોટ ની ક્ષમતા ઉમેરવાનો હતો સાહેબ અને ત્રણ ઘટકો છે ઘટક એક છે બે મેગાવોટ સુધીની ક્ષમતાના વ્યક્તિગત પ્લાન્ટ ની વાત છે એના મદદથી દસ હજાર મેગાવોટની ક્ષૌર ક્ષમતા ઘટક બી વીસ લાખ સ્ટેન અલોન સોલર પાવર એગ્રીકલ્ચર પંપની સ્થાપના અને પંદર લાખ ગ્રીડ જોડાયેલા એગ્રીકલ્ચર પંપનું સોલરાઇઝેશન કરવાનું જે છે ત્રણ ઘટકનો સમાવેશ થાય છે આની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે આ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી તો ભાઈ આને શહેરીને જે છે બે હજાર પંદરમાં શરૂ કરવામાં આવેલી છે ભાઈ તો બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે 25 જૂન બે ના રોજ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી માલિકી પ્રદાન કરીને મહિલા સશક્તિકરણને ને આગળ વધારવું બે હાજર ની વસ્તી ગણતરી મુજબ જે જે લોકોનો સમાવેશ થાય છે જેમની પાસે મકાન નથી એ બધાને આપવા માટે આ યોજના શરૂ કરવામાં આવી ચાર વર્ટિકલ્સ દ્વારા આને લાગુ કરવામાં આવે છે કેટલા

જે છે છે શું કર્યું મલ્ટી ડ્રગ થેરાપી જે છે આના માટે આપવામાં આવે છે અને રોગને રોકવા માટે અને અદભુત જે છે સરસ મજાની માહિતી સાથે હવે વાત છે ટાટ તૈયારી કરતા ટાટ સેકન્ડરીની અંદર નવ દસ ની અંદર જે છે શિક્ષક બનવા પડતા

અને બાકીનું જે છે તમારે વાંચવાનું બધું કરાવવાનું એ સામે તમારે માથે બેસીને કરાવવાની જવાબ ગુજરાતમાં સૌ પ્રથમ વાર અને તૈયારી વિભાગ અને વિભાગ બે બંનેની તૈયારી નવી પરીક્ષા પદ્ધતિ મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમની તૈયારી ડેલી પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષાની ટેસ્ટ એક સાથે ફ્રી રીડિંગ લાઇબ્રેરીની સુવિધા પણ એટલે ક્લાસમાં જ વાંચવાનું ક્યાંય જવાનું નહીં સવારે આવવાનું રાત્રે અગિયાર વાગે ખાલી ઊંઘવા જ ઘરે જવાનું બીજે ક્યાંય નહીં જવાનું અને ગુજરાતની સર્વિસિસ ફેકલ્ટી આપેલા હેલ્પલાઇન નંબર પર ફીસ કેટલી છે સાહેબ 30000 નાના નાના 9999 છે તો આપેલા હેલ્પલાઇન નંબર પર આજે જ સંપર્ક કર લો ભાઈ કારણ કે એક જ બેચ કરવાની છે વહેલા તે પહેલાના ધોરણે જે છે આની અંદર એડમિશન આપવામાં આવશે બસ જૂજ સીટો બાકી છે એવું સમજી લેજો કારણ કે પહેલા જ દિવસે બમ્પર રિસ્પોન્સ મળી ચૂકેલો છે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખી લેજો અને હેલ્પલાઇન નંબર ખાસ

કારણ કે તમારી એક લાઈક અને શેર મની સંધિ માટે એક મોટીવેશન નું કાર્ય કરે છે તો મળીશું આપણે નેક્સ્ટ અંદર ટીલ ધેન મને રજા આપો એન્ડ બેસ્ટ ઓફ લક તમામ તલાટી કમ મંત્રીની એક્ઝામ આપનારા વિદ્યાર્થી મિત્રો